નમસ્તે જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે આજે જે પોડકાસ્ટમાં વાતો થવાની છે એ તમને વિચારતા કરી મૂકશે આ વાતો તમને ક્યાંક ને ક્યાંક જાણકારીથી ભરપૂર લાગશે અને ક્યાંક આધ્યાત્મિકતા તરફ ધાર્મિકતા તરફ પણ દોરી જશે આજના સંવાદમાં મેં કેટલાક એવા પ્રશ્નો પૂછવાની કોશિશ કરી છે જે તમારા તનમાં મનમાં તો છે પણ ક્યાં પૂછવા અને કોને પૂછવા એ તમે જાણી નથી શક્યા અથવા તો તમને ખબર નથી પડી અથવા તો તેની કોઈ ભાળ નથી આવા દરેક સવાલો જે સામાન્ય માણસના મનમાં ક્યાંક ને ક્યાંક જાગૃત હોય છે તેને પૂછવાની કોશિશ આ પોડકાસ્ટમાં કરી છે ધર્મ સંપ્રદાય પંથ આપણી માન્યતાઓ આપણા જીવનનો એક અતૂટ હિસ્સો છે ક્યાંક ને ક્યાંક આપણે બધા જ આ માન્યતાઓ આ ધાર્મિકતા આ રીત રિવાજો આ પરિપાટી અને પદ્ધતિઓથી જોડાયેલા છીએ ક્યાંક ને ક્યાંક તે આપણા જીવનનું ચાલકબળ પણ હોય છે સાધુતા શું છે સંત શું શીખવાડી શકે છે ધર્મ કે સંપ્રદાય આપણા જીવનમાં કેટલા ઉપકારક સાબિત થઈ શકે છે અને ધર્મ અને સંપ્રદાયના કેટલાક પ્રશ્નો જે પૂછાવા જોઈએ જેના જવાબ મળવા જોઈએ તે કોને પૂછવા આ બધા જ સવાલોના જવાબ લઈને આજનો પોડકાસ્ટ હાજર છે આ પોડકાસ્ટમાં આજે મારી સાથે જોડાયા છે આદરણીય અખંડ સ્વામી જેઓ પોતે નાની વયમાં જ સાધુતા ગ્રહણ કરી ચૂક્યા છે અને અત્યારે સંન્યાસ આશ્રમ જીવી રહ્યા છે તેમને મેં પૂછ્યું છે કે સાચા સંતના લક્ષણો શું સાચા સંતની વ્યાખ્યા શું સંત થઈને કયા નિયમો પાળવા જ પડે છે અને તો પછી એ નિયમોને પાળતા પાળતા ચલિત કઈ રીતે થઈ જવાય છે આ બધા જ સવાલોના જવાબ તમને આજના પોડકાસ્ટમાં મળશે આપનું સ્વાગત છે અને મારી સાથે દિલથી પ્રેમથી અને આદરથી આવકાર આપો વંદનપૂર્વક નમનપૂર્વક અખંડ સ્વામીનો નમસ્તે ભાઈ સ્વામીજી આપનું ખૂબ 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 સ્વાગત છે નમસ્તે આપને અહીંયા બહુ જ આદરપૂર્વક નમનપૂર્વક વંદનપૂર્વક આવકારીએ છીએ અને પોડકાસ્ટમાં અમારા જલસોના પોડકાસ્ટમાં આજે કદાચ એવો પહેલી વખત એ પ્રસંગ ઉપસ્થિત થયો છે જ્યારે હું કોઈક એક ધર્મ કે સંપ્રદાય કે પરંપરાને સનાતન ધર્મની પરંપરા સાથે સંકળાયેલા કોઈકને સાથે વાતચીત કરવાનો છું એ ઉપરાંત કદાચ ધર્મને લગતી વાતો કે સંપ્રદાયને સમજવાની કે તેની રીતભાતને સમજવાની કોશિશ પણ કદાચ આજે પહેલીવાર કરવાનો છું આપનું ખૂબ સ્વાગત છે હું ફરી એક વખત આપને નમન કરીને આવકારું છું અખંડ સ્વામી તરીકે આપ હવે તો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ ઉપર અને ડિજિટલ જે જનરેશન છે તેમને તમારું નામ અને આપના શબ્દો આપના પ્રવચનો ખાસા પરિચિત છે અને પ્રોત્સાહિત કરનારા પણ પણ મને જ્યાં સુધી મને સહેજ આપના વિશે ખબર છે એ પ્રમાણે આપ અમેરિકામાં ન્યુરો સાયન્સ ના વિષય સાથે સંકળાયેલા હતા મારે તમારા થોડાક પૂર્વાશ્રમ વિશે જાણવું છે આપની વય પણ ઘણી યુવાન છે એટલે મારે સમજવું છે ખાસ તો કે આપે આટલી યુવાન વયે તમારો પૂર્વાશ્રમ છોડીને સંપ્રદાયમાં કે સાધુ સંપ્રદાયમાં આવવાનું કેમ નક્કી કર્યું કઈ રીતે એ પ્રસંગ બન્યો કઈ એ ઘટના હતી કે જેથી તમે આ તરફ આ રીતે જીવન જીવવા તરફ વળ્યા જી નહીષદભાઈ ફસ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર યોર એમિએબલ પ્રિયમ્બલ ઇટ ઇઝ ઇન્ડિડ એ મેગ્નાનમસ ડિલેક્ટેશન બિંગ હિયર એન્ડ જલસો ગુજરાતી આપની પૂરી ટીમ અને આપના લાખો વ્યુઅર્સ બધાને અમારા ખૂબ વિનમ્રતાપૂર્વક પ્રણામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ એન્ડ આઈ એમ ઇન્ડિડ લુકિંગ ફોરવર્ડ ફોર ધ કન્ફેબ્યુલેશન એબસિલ્યુટલી એન્ડ નૈષદભાઈ અહીંયા આવીને અમને પ્રસન્નતા એટલા માટે થાય છે કે એક તો ખાસ આપ જે આપ માતૃભાષા માટે જે કામ કરો છો જી એ ખરેખર સરાહનીય છે સન્માનનીય છે સ્તવનીય છે આદરણીય છે અને અનુકરણીય પણ છે બીકોઝ ઇનફેક્ટ મેની લેસ પીપલ વર્ક ઓન ધીસ થિંગ્સ ના વરસ सो इट इज इंडी ए सब्जेक्ट ऑफ मेजेस्टिक डिलेक्टेशन बहुत आनंद थो अः आई ने हमें आप जो प्रश्न पूछो कि वट रियली इंस्पायर्ड मी आमा नैशत भाई दिस इज रियली ए वेरी लॉन्ग स्टोरी करेक्ट आने बहुत ही लंबी दास्तान है ये uh -huh. लेकिन मैं आपको यहाँ पर संक्षेप में बताऊँगा क्योंकि जब जब मैं इस विषय में मैं खुद भी जब सोचता हूँ तो मैं भी कृतज्ञता भाव से अभिनवायमान हो जाता हूँ કેમ જે ભગવાનનામાં જેટલા ઉપકારો છે આ આખી ઝરણીની પાછળ એ માત્ર ભગવાનની કૃપાથી અને ગુરુજનોની કૃપાથી જ આ આ થઈ શક્યું છે એટલે આમ તમને સંક્ષેપમાં હું વાત કરું નૈશદભાઈ તો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ ક્રિયા કરતા હોય ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ ધન કમાવા માગતા હોય પ્રસિદ્ધ થવા માગતા હોય જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરતા હોય કે સેવા કરતા હોય બધાનો એક જ લક્ષ હોય છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયા આ દુનિયામાં કોઈ પણ કરે છે એનો એક જ લક્ષ્ય હોય છે અને એ છે વ્યક્તિ કાંઈ પણ કરે છે સુખી થવા માટે કરે પછી એ કોઈ પણ હોય ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય પશુ હોય કે મનુષ્ય હોય પાગલ હોય કે બુદ્ધિમાન હોય કે પછી મર્દ હોય કે સ્ત્રી હોય મેરિડ હોય કે અનમેરિડ હોય ગામમાં રહેતા હોય કે શહેરમાં કે વિદેશમાં રહેતા હોય બધાનો મકસદ એક જ છે કોઈપણ વ્યક્તિને એટલે જ કાંઈ પણ ક્રિયા કરે છે કે એને સુખની કંઈક ફિલિંગ આવશે જો એને કાંઈ પણ કરવાથી દુઃખની ફિલિંગ આવતી હોય તો વ્યક્તિ ભક્તિ પણ ના કરે વ્યક્તિ સેવા પણ એટલા માટે કરે છે કે એને અંદરથી હી ફીલ્સ દેટ હી એક્સપિરિયન્સ સમ સોર્ટ ઓફ હેપીનેસ એટલે કોઈ પણ વ્યક્તિનો મેઇન મકસદ તો સુખી થવા માટે જ હોય છે હવે બધાના સુખના માધ્યમો અલગ હોય છે કોઈકના મનમાં એમ હોય કે હું પૈસા કમાઈશ તો મને સુખ મળશે કોકના મનમાં એમ હોય કે હું પ્રસિદ્ધિ મેળવીશ તો મને સુખ મળશે એમ બધાની સુખની પરિભાષાઓ અલગ હોય છે અને વાસ્તવમાં એને એ ક્રિયા કર્યા પછી સુખ મળશે કે નહીં એ તો ઉપરવાળા જ જાણે એટલે જ્યારે હું પણ કોલેજમાં ભણતા તે મારી પણ આમ અંદરથી એવી થાય કે આપણે એવું સુખની ફિલિંગ કરવી છે કે જેની પાછળ દુઃખ ના હોય સો ધીસ ક્વેશ્ચન વોઝ પરપેચ્યુઅલી હાઉન્ટિંગ મી આઈ એમ લુકિંગ ફોર એન હેપીનેસ વિચ ડસ નોટ હેવ એની ફિલિંગ ઓફ સોર ઇન ઇટ એટલે હું સતત આ આની શોધમાં હતો અને એવા સમયમાં ભગવાનની કૃ એ સો ટકા ભગવાનની કૃપાથી અને અમારા ગુરુજી પરમ પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના પ્રવચનો સાંભળીને એક નિષ્કર્ષ ઉપર આવ્યા કે સુખ આપણે જે કહીએ છીએ આ દુનિયાના જેટલા પણ સુખ છે ને એ વાસ્તવમાં સુખ નથી એનું કારણ એ છે કે આપણે જે સુખ કહીએ છીએ એની અંદર શાશ્વતતા નથી આ જેટલા કાંઈ દુનિયાના સુખ છે બધા નાશવંત છે ક્ષણિક છે અસીમ નથી બધા સીમાવાળા છે અને છેલ્લી વાત એ કે કોઈ પણ સુખ ભય રહિત નથી આના બહુ લાંબા એક્ઝામ્પલ્સ તમે જુઓ કે આપણે વધીને આ દુનિયામાં કેટલા વર્ષ જીવાના વધીને સો વર્ષ સો વર્ષથી વધારે જીવવાનું એની સીમા આવી ગઈ કોઈ પણ સુખ નિર્ભય નથી તમે કાંઈ પણ સુખ વધારે જમો તો રોગ થાય કે પ્રસિદ્ધિ મેળવવા જાઓ પ્રસિદ્ધિ જતી રહે એનો દુઃખ સત્તામાં હોય વ્યક્તિ તો સત્તા જતી રહે પછીનું દુઃખ એટલે કોઈપણ સુખ નિર્ભય નથી અને કોઈ પણ સુખ શાશ્વત નથી કે સીમા રહિત નથી એટલે ભગવાનની કૃપાથી ગુરુજીની કૃપાથી સમજવાનું કે સુખ માત્ર ને માત્ર એક તત્વમાં છે અને એ છે પરમાત્મા તત્વમાં આપણે જેને સુખ શબ્દથી પોકારીએ છીએ ને એ સુખ રિયલ નથી સુખ શબ્દ અને આનંદ શબ્દ આ બંને સંસ્કૃત શબ્દ છે એની પરિભાષા અલગ છે આનંદ શબ્દ જ્યારે આપણે વાપરીએ ને નૈષદભાઈ ત્યારે આનંદ એટલે એ હંમેશા ભગવાનનો જ આનંદ હોય સુખ જે શબ્દ આપણે કહીએ છીએ સુખ હંમેશા સંસારનું સુખ હોય જેને આપણે ઇંગ્લિશમાં મટીરિયલિસ્ટિક હેપીનેસ કહી શકીએ સુખ હંમેશા નાશવંત હોય ક્ષણિક હોય ભયવાળું હોય અને સીમિત હોય જ્યારે આનંદની કોઈ સીમા ન થતી આનંદ હંમેશા પરપેક્ચ્યુઅલ હોય છે અને આપણા ગ્રંથોમાં એટલા માટે જ ભગવાનમાં આપણે ભગવાન શબ્દ ઉપયોગ કરીએ કે આનંદ શબ્દ ઉપયોગ કરીએ બોથ ઓફ ધમ આર સિનોનિયમ્સ

આપણા ઉપનિષદોમાં વેદોમાં આવે છે કે ભગવાન કેવા છે રસોઈ સ ધ સુપ્રીમ નેક્ટર ઓફ બ્લીસ આવા ભગવાનનું સ્વરૂપ છે એટલે ધીરે ધીરે આ જાણવા મળ્યું કે સાચો આનંદ માત્ર એક પરમાત્મામાં છે પછી હવે પ્રશ્ન એ થાય કે ચાલો એ ભગવાનનો આનંદ આપણે મેળવીએ કેવી રીતે એટલે પછી ધીરે ધીરે જાણવા એ મળ્યું કે ભગવાનનો આનંદ મેળવવાના બે ઉપાય છે પ્રમુખ ઉપાય એક તો એ યુ લવ હિમ અનકન્ડિશનલી ભગવાનને તમે બિનશરતી પ્રેમ કરો તો ભગવાનનો તમને આનંદ મળે સેકન્ડ ઇઝ યુ સર્વ અધર્સ એલ્ટ્રુઇસ્ટિકલી સેલ્ફલેસલી તમે જે ભાગવતો એમની નિસ્વાર્થ ભાવે સેવા કરો સેવા અને ભગવાનનામાં પ્રેમ આ ભગવાનને પામવાનો ઉપાય છે પછી દેન આઈ કન્ટેમ્પલેટર ચાલો કે ભાઈ ભગવાન પામવાના આ બે ઉપાયો છે કે એક તો સેવા અને ભગવાન નિસ્વાર્થ પ્રેમ કરો તો હવે મારે એ ભગવાનને પામવું હોય તો ના વોટ ઇઝ ઓપ્શન અવેલેબલ ફોર મી ધેન આઈ રિયલાઇઝ દેટ મોંગ હુડ વુડ બી ધ બેસ્ટ ઓપ્શન ફોર મી સંન્યાસ આશ્રમ એ મારા માટે બેસ્ટ ઓપ્શન હશે એના ત્રણ કારણ આ મારા કન્ટેમ્પલેશન છે ત્રણ મુખ્ય કારણ એ છે કે પહેલી વાત તો એ કે એમરસનનો એક કોટ છે મને બહુ ગમે છે યુ શુડ પ્લેન્ટ એ ટ્રી અન્ડર હુ શેડ યુ ડુ નોટ પ્લેન ટુ સીટ ઓહો કે આપણે એક એવું ઝાડ વાવવું જોઈએ એક આવા વૃક્ષનું બીજા રોપણ કરવું જોઈએ કે જેની છાવની નીચે આપણે બેસવાના નથી ઘણી વાર કેવું થાય આપણે વૃક્ષનું બીજારોપણ કરીએ પણ આપણને એમ હોય કે આમાંથી ફ્રૂટ્સ આપણને મળશે એના છાવ નીચે આપણે બેસીએ પણ એમરસને નિસ્વાર્થતાની વ્યાખ્યા આવી કરી યુ શૂડ પ્લેન્ટેટરી અંડર હુ શેડ યુ ડુ નોટ પ્લેન ટુ સીડ એટલે આ મને એક રિયલાઇઝ થયું કે જો આ રીતે આપણે નિસ્વાર્થ ભાવે જો જીવન જીવવું હોય તો સંન્યાસ આશ્રમ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન હું એમ નથી કહેતો કે આ જ ઓપ્શન છે ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ માણસ સેવા કરી શકે પણ ફોર મી આઈ કન્ટેમ્પલેટેડ કે ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર મી આ પહેલું કારણ બીજું કારણ એ કે મેં વિચાર્યું કે સંન્યાસ આશ્રમમાં એ કે આઈ કેન ફૂલ્લી યુટિલાઇઝ માય એનર્જી ટાઈમ એન્ડ માય રિસોર્સેસ ટુ ધ ફૂલેસ્ટ એક્સટેન્ટ માની લો ગૃહસ્થ આશ્રમમાં તમે હોય તો તમે ડૉક્ટર બનો કે એન્જિનિયર બનો તો ફૂલ ટાઈમ તમે ડેડિકેશન ના આપી શકો સેવા માટે એટલે સંન્યાસ આશ્રમમાં મેં એ વિચાર્યું કે આઈ કેન ફૂલી ડેડિકેટ માય ટાઈમ માય ફૂલ એનર્જી એન્ડ માય રિસોર્સેસ જેટલા મારી પાસે રિસોર્સેસ હોય આઈ કેન ફૂલી યુટિલાઇઝ ને ત્રીજું કારણ એ કે મેં સંતોનું જીવન જોયું અમારા ગુરુજીનું એવું જીવન જોયું કે જે મટીરિયલિસ્ટિક હેપીનેસ વગર પણ આનંદમાં રહી શકતા હતા આજે તમે જુઓ કે નોર્મલ ઇન્સાન પાસે પૈસા હોય સુખ હોય સમૃદ્ધિ હોય એને જે કમ્પેરિઝન કર્યું કે બ્યુટીફુલ બ્યુટિફુલ વાઈફ હોય તો જ એને સુખની ફિલિંગ થાય એવું નથી

આમ ચૌદ વર્ષ થઈ ગયા દીક્ષા લીધા એને દસ વર્ષ થયા પણ સંન્યાસ આશ્રમમાં કુલ ઇટ યર્સ હું આપની વાય જાણી શકું જી પાંત્રીસ વર્ષ એટલે લગભગ પચીસેક વર્ષની વીસ પચીસ વર્ષની ઉંમરથી આપ્યાસને વરેલા છો જી તો આ ઉંમર તો બહુ બહુ જ આમ જેને ગૃહસ્થાશ્રમ પ્રમાણે તો ઘણી નાની કહેવાય સમજણ અને શિખામણની દ્રષ્ટિએ પણ ઘણી હજી બાલિશ ઉંમરમાં ગણાય આપણે ત્યાં એક સરસ શબ્દ છે ગદ્દાવૈતરું આ ઉંમર પંદર પચીસ કે પાંત્રીસ વર્ષની ઉંમર તો ગધાવૈતરું કરવાની છે એવું વડીલો કહે અને એવું કહે કે અત્યારે તો બને ગધાવૈતરું એટલે કે મહેનત ખૂબ કરવાની છે ને પછી તમે આગળ એના એનું એનું સુખ ભોગવશો તો આ ઉંમરમાં જ્યારે તમે સંન્યાસ તરફ વળ્યા કે આપ સાધુતા તરફ વળ્યા તો પૂર્વાશ્રમની યાદ આવે જીવનો સ્મરણો પાછા વળીને પાછા બોલાવે એવું કંઈ ખરું પૂર્વાશ્રમના સગા સંબંધીઓ ની યાદ આવે એમનું સ્મરણ થાય જો જ્યારે કોઈ પણ સાધક નહીષદભાઈ જ્યારે અધ્યાત્મ તરફ જતો હોય ને આ એક પીરિયડ છે હું તમને કહું શરૂઆતમાં વેન યુ આર પુટિંગ એ ટ્રાન્ઝિશન ફ્રોમ ગૃહસ્થ આશ્રમ ટુ સંન્યાસ સંન્યાસ આશ્રમ આ કેવો સમય છે હું તમને એક્ઝામ્પલ આપું કે એક સુરંગ હોય એક ટનલ હોય તો ટનલની અંદર જ્યારે તમે પ્રવેશ કરવા માગતા હોય ત્યારે શરૂઆતમાં થોડોક પ્રકાશ હોય એટલે કે તમે આશ્રમમાંથી થોડાક આમ બહાર આવતા હોય ત્યારે થોડોક પ્રકાશ દેખાય તમને પણ જેવા જેવા તમે ટનલની અંદર જાઓ એટલે એન્ટ્રન્સનો પ્રકાશ બંધ થઈ ગયો એક્ઝિટનો પ્રકાશ નથી દેખાતો તમે ટનલની વચ્ચે અંધકારમાં છો નાવ યુ હેવ ટુ ડિસાઇડ મારે કંઈ પાછા જતું રહેવું છે કે પછી આરયા આર જવું છે કારણ કે પ્રકાશ તો તમને નથી દેખાતો એટલે હવે ઘણીવાર થાય શું ડરપોક વ્યક્તિ હોય કે મનના એટલા મજબૂત ના હોય આમ એટલું સેલ્ફ ડિટર્મિનેશન ના હોય ફોરબિયરન્સ ના હોય તો વ્યક્તિ એમ થાય ચાલો ભાઈ આગળ હવે આપણને પ્રકાશ દેખાતો નથી ના ઇ શુડ હેડ બેક વ્યક્તિ ઘણી વાર પાછળ જતો રહે પણ તમે જો શાસ્ત્ર પઠન કરો ગુરુજનોની કૃપા હોય જનો આપણને કહેતા હોય કે આગળ આવો આગળ આવો આગળ આવશો એટલે પ્રકાશ દેખાશે તમને એમ મારા જીવનમાં પણ એવું જ કાંઈક હતું કે આપણને દેખાય કે જનો આપણને કહેતા હોય કે આગળ આવો પ્રકાશ મળશે પ્રકાશ મળશે એમ એમના વચનો આપણા માનસપટ ઉપર મચલતા હોય અને એમના વિશ્વાસે આપણે આગળ આવતા હોય પછી થાય શું તમે જે પ્રશ્ન પૂછ્યો કે આશ્રમમાંથી સંન્યાસ આશ્રમમાં આવી ગયા પછી એમ થાય કે ઘણીવાર આ ખોટો નિર્ણય લઈ લીધો અથવા તો એ બધાની યાદી આવતી હોય તો આમાં હું ઘણીવાર કહું છું મને આ ત્રણ એક્ઝામ્પલ બહુ ગમે છે હું તમને આજે પણ શેર કરું છું જી કે દાખલા તરીકે કે કોઈ પણ વ્યક્તિ હોય હાથી હોય હાથી રસ્તામાં જાતો હોય તો પાછળ કૂતરા ભસતા હોય જબ ગજરાજ રાસ્તે પર ચલતે હે તો પીછે સે કૂત્તે બહુ જ હે લેકિન ગજરાજ કભી બી મૂડ કે પીછે નહીં દેખતે કેમ એને ખબર છે કે મારે ક્યાં જવાનું હવે કૂતરા તો ભસ્યા કરે હવે કૂતરાને જો રિસ્પોન્સ દેવા હાથી રહે તો હાથી ચાલી જ ના શકે હવે કેટલા કૂતરાઓને રિસ્પોન્સ દે એમ કૂતરા એટલે એ મટીરિયલિસ્ટિક હેપીનેસ સાંસારિક શીખો પછી એ સ્ત્રીનું સુખ હોય સેક્સ સેક્સ્યુઅલ લાઈફ હોય કે પ્રેસ્ટીજનું હોય પ્રતિષ્ઠાનું હોય પાવરનું સુખ હોય કે સેડ કોઈ પણ સુખ હોય એ તમને લલચાવવાનો પ્રયત્ન કરે પણ સંતની અંતર આત્મા હાથી જેવી હોય એ પાછળ મોડીને દેખે નહીં એનો એક ડેસ્ટિનેશન હોય એનું માઇન્ડ હંમેશા ડેસ્ટિનેશન હોવું પડે હું તમને એક્ઝામ્પલ આપું કે સી હોય એ કોઈ દિવસ ઘાસ ખાય નહીં એનું કારણ શું કે એમને શેરને એ ખ્યાલ હોય છે કે આઈ એમ એ લાયન હું શેર છું હું બીજા પ્રાણીઓને જેમ નથી કે મારે ઘાસ ખાવું પડે હવે ગમે તેટલું આકર્ષક ઘાસ હોય કોઈ દિવસ સી ખાય અને જો સિંહ ખાય તો એને સિંહ કહેવાય નહીં ગમે તેટલું તાજું ઘાસ હોય આકર્ષક ઘાસ હોય પણ સિંહ એની સામે જોવે નહીં કારણ કે સિંહને ખ્યાલ છે મારો ખોરાક બીજો કોક છે એમ સંત એનું જીવન શેર જેવું હોય સિંહ જેવું હોય ગમે તેટલું આકર્ષક ઘાસ હોય એટલે કે ગમે તેટલા આકર્ષક પંચ વિષયના સુખ હોય પ્રસિદ્ધિનું સુખ હોય સેક્સ્યુઅલ લાઈફ હોય પ્રતિષ્ઠાનું સુખ હોય પાવનનું સુખ હોય સિંહને ખ્યાલ છે કે મારે મારું ડેસ્ટિનેશન લાગે એમ સંતને ખ્યાલ હોય કે મારું ડેસ્ટિનેશન ભગવાન છે એટલે આટલા ગમે તેટલા સાંસારિક સુખ હોય એને અટ્રેક કરવાનો પ્રયત્ન કરે પણ सतन आकर्षण पची थाय नहीं hmm. तीजी बात हूँ तमाम करूँ कि कोईपण व्यक्ति जयरे मल विसर्जन करे स्टूल बायफेब्रिकेट करे तरह कोईपन व्यक्ति किसी भी इंसान को ऐसा हुआ कि मैंने गलती कर दी hmm. किसी की इंसान को ऐसा हुआ कि मैंने दुख हुआ रंज हुआ मलाल हुआ कसक हुई कि मैंने मल विसर्जन कर दिया मल विसर्जन कर दरक व्यक्ति ने एक सुकून फीलिंग थे बिकॉज एवरी वन के मल त्याग हो એમ સંત માટે જેટલા પણ સાંસારિક સુખો એને ખ્યાલ છે કે આનો ત્યાગ કરવાનો જ હોય એટલે સંતનું મન એકવાર સંત રિયલ સંતની વાત કરવું પછી એનું મન પંચ વિષયના સુખ અથવા સાંસારિક સુખો પ્રત્યે આકર્ષક ના થાય સાંસારિક સુખો અને ભોગવિલાસના વિષયની વાત બરાબર છે પણ સંબંધો પણ સંતોને યાદ ન આવે કારણ કે ત્યાં ત્યાં થોડી ભાવનાત્મક જોડાણ હોય છે માતા પિતા પ્રત્યે કે સગા સંબંધીઓમાં ભાઈ બહેન ખાસ કરીને અંગત સંબંધો કદાચ બહુ દૂર કાકા મામા માસી સુધી પણ ન જઈએ ધારો કે તો પણ જે પરિવારના અંગત સંબંધો છે એમની યાદ પણ ક્યારેય ન સતા દેખીએ હું તમને વાત કરું નૈશભાઈ ઇનિશિયલી જ્યારે હું સંત થવા આવ્યો જી તો શરૂઆતમાં દાયરામાં એ બધું યાદ આવે જી પણ એવી રીતે નહીં કે આમ મિસિંગ સમથિંગ કરેક તમે વર્ષો સુધી એમની સાથે રહ્યા હોય વીસ વીસ પચીસ વર્ષ સુધી અને એ પણ નાનપણથી કે આમ રજે રજતા એ લોકો તમારી જાણતા હોય તમે એની રજોરજ જાણતા હોય વર્ષોથી મળીને વ્યવસ્થિત રહેતા હોય સંપીને રહેતા હોય સુખી કુટુંબમાં રહેતા હોય તમારી જેટલી માંગ હોય એ પૂરી કરતા હોય એટલે સ્વાભાવિક રીતે તમને લાગણી હોય જ એટલે હું પણ જ્યારે સંત થવા આવ્યો તો ઘણીવાર સ્વપ્નમાં માતા પિતા આવે ભાઈ આવે રિશ્તેદારીઓવાળા આવે મિત્રો આવે ઘણું બધું થાય હવે હું પણ કાંઈ ડાયરેક્ટ તો એવું નથી કે ભાઈ તમે એન્લાઇટમેન્ટની દશા દિશામાં આવી ગયા હોય જ્યારે સાધક અવસ્થામાં તમે હોય ત્યારે હજી પણ કોક કોકવાર સ્વપ્ન આવી જાય એની તમે આમ જાણી જોઈને એ કરવા યાદ ના કરવા માગતો પણ હજી પણ કોકોકવાર સ્વપ્નમાં આવી જાય મારી કમજોરી કહેવાય પણ આવી જતું હોય છે તો હવે સંતની અંદર ઇમોશનલ મેચ્યોરિટી હોવી જોઈએ ઇમોશનલ મેચ્યોરિટી એટલે સંતને એમ ના થવું જોઈએ કે પોતાના સગા સંબંધીઓ કે રિશ્તેદારીઓને જઈને ઘૃણા પણ ના થવી જોઈએ અને અટેચમેન્ટ પણ ના થવું જોઈએ રાગ પણ ના થવો જોઈએ અને દ્વેષ પણ ના થવું જોઈએ કેમ જે એનું કારણ છે આપણે હું તમને આગળ કહીશ કે સંતોના પાંચ નિયમો હોય છે એમાં આ એક નિયમ હોય છે કે નિસ્નેહી વર્તમાન એમાં સંતો પોતાના જેટલા પણ રિશ્તેદારીમાં હોય બિરાદરીમાં હોય એમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ના રાખી શકે એનું કારણ આ છે કે ભગવાને આવી ભાવનાથી કીધું છે કે વસુદેવ કુટુંબકમ મારા માટે નૈશદભાઈ આપ પણ એટલા જ મારા રિશ્તેદાર કહેવાય જેટલા મારા પૂર્વાશ્રમના રિલેટિવ્સ હવે મને જો એમને જોઈને વધારે અટેચમેન્ટ થઈ જાય ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે મને તમને જોઈને એટલી લાગણી નહીં થાય કેમ જેમ એક જગ્યાએ તમને અટેચમેન્ટ હોય ને આપણા શાસ્ત્રમાં લખ્યું જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય જ્યાં હર્ષ હોય ત્યાં શોક શોક હોય જ્યાં સુખની ફિલિંગ હોય ત્યાં દુઃખની ફિલિંગ હોય જ્યાં તમને અટેચમેન્ટ હોય ને ત્યાં બીજી જગ્યાએ ડિટેચમેન્ટ હોય એટલે સંતોના જીવનમાં આ એટલા માટે કીધું છે કે સંત માટે એક આખું વિશ્વ એક પરિવાર કહેવાય વસુદેવ કુટુંબની ભાવનાથી જીવ હોય એટલે અમે પણ જ્યારે સંત અવસ્થામાં આવે ત્યારે મન આકર્ષિત થાય પણ ઇમોશનલ મેચ્યુરિટી એ લાવવી જરૂરી છે કે ભાઈ હવે એ મારો રાસ્તો નથી એવો મારા માર્ગમાં નથી એ એમની રીતે સુખી છે હું એમને હવે મારા માટે એક આખી દુનિયા એક પરિવાર છે એટલે જ્યારે તમારી સામે ડેસ્ટિનેશન ક્લિયર હોય ને પછી એ યાદ આવતા બંધ થઈ જાય વાહ તો હું જે વાત કરવા આમ તો આપની પાસેથી પ્રેરણાત્મક અને જેવન જેને કહેવાય કે જીવનને સાફલ્ય કરી શકાય એવું ઘણું બધું છે જાણવા જેવું અને એ એ કદાચ વધારે વિગતે આપની પાસેથી રૂબરૂ સાંભળવાની પણ ઈચ્છા થાય પણ હું અહીંયા કદાચ જે સંવાદ કરવા માગું છું એ બહુ સામાન્ય માણસના પરિપ્રેક્ષ્યથી હું જરા જોઈ રહ્યો છું ને એ રીતે જે કદાચ સામાન્ય માણસને એક સાધુ કે સંતને જોઈને જે સવાલો થાય એ મારે થોડાક પૂછવા છે આપની આજ્ઞાથી કારણ કે પ્રેરણાત્મક કે મોટિવેશનલ કે ઇન્સ્પિરેશનલ એન્લાઇટમેન્ટ તરફ કે એ પથ તરફ આગળ વધારનારા કે એના વિશે વાત કરનારા હવે ઘણા છે અને આપણી પાસે એ એક્સેસ પણ છે પણ કદાચ કોઈ આ વાતોની અંદરની વાતો કદાચ કરવાનું ચૂકી જવાય છે માટે મારે તમારી જોડે એવા સવાલો છે કે જે કદાચ આપ જણાવો તો મને આનંદ થશે અને કદાચ જે જોનારા છે એમને પણ જરા જુદી રીતે આ વાત કે આ આખી આખી રીત કે પદ્ધતિ સમજવામાં એમને વધારે મદદ થાય મારે ખાસ તો એ જાણવું છે કે સંત સમાજમાં એક વખત કેસરી વાઘા પહેર્યા પછીના શું નિયમો છે જે આપે પાળવા જ પડે અને જે આપણે ગૃહસ્થાશ્રમથી જરા નોખા કરે છે જે તમને કારણ કે હું સમજુ છું ત્યાં સુધી કે કોઈ પણ સંત કેસરિયા વાઘા પહેરવાથી ઈશ્વર પ્રાપ્ત થતા નથી મોક્ષ એમ સીધો એમ એવો આમ સામે પડ્યો નથી કે ઉઠાવીને લઈ લેવાય એની પણ એક આખી એક પ્રક્રિયા છે તો એ શરૂઆતના દિવસો એ કદાચ અગવડ પડે છે થોડું જણાવવાના પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આવા પ્રશ્ન પૂછનારા પણ બહુ ઓછા હોય છે જેમ તમે કીધું એમ મોટા ભાગના લોકો અમે તો બાર જતા હોય મોટા ભાગના લોકો ઉપર ઉપરના સ્તરના પ્રશ્ન પૂછતા હોય છે કે જો અમે જે સુખી કેમ થવાય આમાંથી સ્ટ્રેસમાંથી ફ્રી કેમ તમે જે પ્રશ્ન પૂછ્યો એ બહુ અંતરના જીવનનો પ્રશ્ન છે આમ નૈષદભાઈ તમે કીધું એમ અમારા સંતોના જીવનના ઘણા બધા નિયમો હોય છે પણ એમાં આપણે જો વિભાગ પાડીએ તો પાંચ મોટા નિયમો હોય અમારા સંતો માટે એક ગ્રંથ છે ધર્મામૃત એમાં આ બધા નિયમોનો બહુ સારી રીતે ઉલ્લેખ કરેલો છે એમાંથી હું તમને શોર્ટમાં જે બધાને સમજાવી રીતે કહું પહેલો અમારો નિયમ હોય નિષ્કામી વર્તમાન એટલે કે બ્રહ્મચર્યનો હવે નોર્મલી વેન પીપલ થિંક ઓફ ધ વર્ડ બ્રહ્મચર્ય બધાને એમ થાય કે બ્રહ્મચર્ય ઇઝ ઓનલી લિમિટેડ ટુ સેન્ટ્સ એવું નથી બ્રહ્મચર્ય ગ્રહસ્થનો પણ હોય અને સંતોનું પણ હોય ગ્રહસ્થનો બ્રહ્મચર્ય અલગ આખી પરિભાષા છે આપે જે પૂછ્યું સંતોના બ્રહ્મચર્ય વિશે તો સંતોનું બ્રહ્મચર્ય અમારા સંતોના બ્રહ્મચર્યમાં એક શ્લોકમાં હું તમને કહું તો આપણા ગ્રંથોમાં એક શ્લોક આવે છે સ્મરણમ કીર્તનમ કેલી પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સંકલ્પો અધ્યવસાયશ ક્રિયા નિષ્પત્તિ રેવ છે હું તમને એમનો અર્થ કહું કે આ શ્લોકમાં આઠ પ્રકાર બતાવ્યો છે આ આઠ પ્રકારથી પોતાને વંચિત રાખવા એ સંતોનું બ્રહ્મચર્ય છે અને એવું નહીં કે સ્ત્રીને જોઈને જો તમને વિકાર થાય તો જ તમે બ્રહ્મચર્ય લોપ કર્યો કે એવું નથી બિકોઝ ઇફ યુ લુક આજકાલ હોમોસેક્સ્યુઅલિટીના કેસ પણ બહુ વધી ગયા છે કોઈપણને જોઈને જે તમારી અયાશીને બુલંદ કરે જે તમારી કામ વાસનાને આમ ઉત્તેજિત કરે આ આઠ પ્રકારમાંથી કોઈ પણ રીતે તમે એમાંથી ચ્યુત થાવ એ તમારા બ્રહ્મચર્યનો ભંગ કર્યો કહેવાય પહેલું એમાં આવ્યું સ્મરણમ સ્મરણ આ બધા સંસ્કૃત શ્લોક છે સ્મરણમ મિનિંગ ચિંતન કરવું પણ વ્યક્તિનું એવું ચિંતન કરવું જે તમારી કામ વાસનાને ઉત્તેજિત કરે પછી એ ઇન્ટરનેટના માધ્યમથી હોય રૂબરૂ તમે કોઈક વ્યક્તિને જોયું હોય એનું ચિંતવન કરો મનની અંદર એક કન્ટેમ્પલેશન ચાલતું હોય કે આ વ્યક્તિનું રૂપ મને બહુ ગમી ગયું એ કરવું આ પહેલાં પ્રકારે સંતે બ્રહ્મચર્યનો લોપ કર્યો એટલે મનથી જ શરૂ થઈ જાય બીજા નંબરે નૈષદભાઈ આવ્યું કીર્તનમ કીર્તનમ એટલે કે એવી વાતો કરવી માની લો કે બે વ્યક્તિ ભેગા થયા છે અને કોઈક ત્રીજા વ્યક્તિની વાત કરે છે કે જેનું આ વ્યક્તિ બહુ સુંદર છે આ ઇન્ટરનેટમાં મેં આવું મૂવી જોયું તો આમાં સેક્સ્યુઅલ જે તમારી સેક્સ્યુઅલ ડિઝાયરને ઇવોક કરે એવી વાતો કરીએ પરસ્પરસ એ સંતો માટે નિષેધ છે ત્રીજા નંબર ઉપર આવ્યું કેલી કેલી એટલે ઇંગ્લિશમાં જેને આપણે એક શબ્દમાં કહી શકીએ ઇટ ઇઝ કોલ્ડ એઝ ફ્લોટિંગ કે એવી મજાક કરવી એકબીજા સાથે કે જે તમારી કામ વાસનાને ઉત્તેજિત કરે આજકાલ તમે જુઓ તો જોબ ઉપર હોય કે સંતો પણ સંન્યાસીઓમાં એકબીજા સાથે એવી મજાક કરે કે જે એમની કામવાસનાને ઉત્તેજિત કરે આ મજાક જેને આપણે કહીએ ને હરવો આનંદ પણ ઘણીવાર હરવો આ આનંદ જ તમારી કામવાસનાને ઉત્તેજિત કરે ચોથા નંબરે આવ્યું પ્રેક્ષણમ એટલે કે જોવું એવું આજકાલ તમે જુઓ તો યુટ્યુબના માધ્યમે લોકો હવે એવું નથી કે ગૃહસ્થ પાસે જ મોબાઈલ હોય સંન્યાસીઓ સંતો પાસે પણ ઇન્ટરનેટવાળો મોબાઈલ હોય યુટ્યુબનો એક્સેસ ઇઝીલી હોય એ દાખલા તરીકે આમ સંતો બાહ્ય રીતે મહિલાઓનો નિષેધ કરતા હોય પણ હવે યુટ્યુબમાં ના જોવાનું જોતા હોય તો ધીસ ઇઝ કમ્પ્લીટલી રોંગ એટલે એવું જોવું કે જે તમારી કામવાસનાને ઉત્તેજિત કરે કોઈ પણ વ્યક્તિને જોવું ઘણી વાર હોમોસેક્સ્યુઅલિટીના કેસ થતા હોય તો સંત એક બીજા વ્યક્તિને જોઈને એની કામવાસના ઉત્તેજિત કરે તો એ પણ અંદરો અંદર આશ્રમની અંદર એવું થતું હોય દિસ ઇઝ કમ્પ્લીટલી રોંગ એટલે આ પ્રેક્ષણમ પાછું આવ્યું ગુહ્ય ભાષણમ ગુહ્ય ભાષણમ એટલે કે એકાંતમાં એવા વ્યક્તિ સાથે વાત કરવી કે માની લો કે હવે સંતને ડિરેક્ટલી કોઈનું એક્સેસ એવું ના હોય કે કોઈ મહિલા સાથે વાત કરી શકે કે એવું સેક્સ્યુઅલ ડિઝાયર ઇવોક કરી શકે પણ એકાંતમાં કોઈક વ્યક્તિ સાથે અફેર શરૂ થઈ ગયું હોય ટેલિફોનિક કોન્વર્સેશનના જરિયે અથવા તો આશ્રમમાં એકાંતમાં બોલાવીને આને સંસ્કૃતમાં કે ભાષણ ભાષાનામ કરે એટલે કોઈને ખબર ના પડે એ રીતે કાંઈક એવી ક્રિ ક્રિયા કરવી કે જે તમારું સેક્સ્યુઅલ ડિઝાયર ઇવોક કરે એ એક્સવાઇઝેટ મોબાઈલ થ્રુ હોય કે કોઈપણ જરીએ છઠ્ઠું આવ્યું એના વિશે તમે આમ સંકલ્પ કરી લો કે મારે આ મહિલાને પ્રાપ્ત કરવી છે મારે આ વ્યક્તિને પ્રાપ્ત કરવી છે કે જે આપણે કહીએ ને કે અંદર એવો ગોલ બનાવી લીધો કે મારે આ વ્યક્તિની પ્રાપ્તિ કરવી જ છે એ અને સાતમા નંબરે આવ્યું અધ્યવસાય અધ્યવસાય એટલે સંકલ્પ કર્યા પછી જેને આપણે ઇંગ્લિશમાં કહીએ ડિટર્મિનેશન યુ ફર્મલી ડિસાઇડ કે મારે આ વ્યક્તિ સાથે અફેર કરવો છે કે ઇન્ટરકોર્સ કરવો છે વ્યક્તિએ મનોમન ડિસાઇડ કરી લીધું કે મારે આ વ્યક્તિને પ્રાપ્તિ કરવી જ છે અને આઠમા નંબરે આવ્યું ક્રિયા નિષ્પત્તિ રેવચ એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ એટલે આમ તમે જુઓ ને આ ગ્રંથોમાં જે શ્લોક લખેલો છે ને આઠમા નંબર ઉપર આવ્યું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ શરૂઆત ક્યાંથી થઈ સ્મરણમ સ્મરણ વિચારથી એક એક તમે સ્ટેપ જુઓ એટલે સંતોના બ્રહ્મચર્યમાં એમ કીધું આ એકમાંથી પણ તમે ભંગ થાવ તો તમારા બ્રહ્મચર્યમાંથી તમે ભંગ થાવ આપણે ક્યારે એમ કહીએ કે આ વ્યક્તિ બ્રહ્મચર્યમાંથી ભંગ થયો જ્યારે આઠમા સ્ટેર ઉપર આવે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ ત્યારે જ આપણને દેખાય પણ એની શરૂઆત ક્યાંથી થઈ મનથી થઈ ને સ્મરણમ જ્યાંથી શરૂ થઈ એટલા માટે સંતો માટે કીધું છે એ આ આઠ પ્રકારે સંતોએ કામ વાસનાના વિચારોથી દૂર રહેવું એ સંતોનું બ્રહ્મચર્ય આ આની ઉપર મારા બીજા ઘણા બધા આપના વિવરણ અને આપના বক্তব্য પછી મને બીજા ઘણા સવાલો પૂછવાનું મન થાય છે જે કદાચ આને સાથે જ જોડાયેલા છે હું ત્યાં સુધી આવું પણ આપ સંતોના નિયમોની વાત કરતા હતા એક હતો બ્રહ્મચર્ય હું બ્રહ્મચર્યમાં જ આગળ વિવરણ કરું નેછતભાઈ સંતોના નિયમ એવું પણ હોય છે કે સ્ત્રી સંબંધી વિચાર થઈ જાય ને જાની જોઈને તમે વિચાર કર્યો માની લો કે મેં કોઈ વ્યક્તિને જોઈને એ મારું સેક્સ્યુઅલ ડિઝાયર એવો કરે છે જાની જોઈને મેં એવું કર્યું વિચાર પણ કર્યો મેં તો યુ આર સપોઝ ટુ ફેસ્ટ એક ઉપવાસ કરવો પડે તમારે નિરન ઉપવાસ એવું નહીં કે લીંબુ પાણી પીને નારિયેલ પાણી પીને ઉપવાસ કરીએ આ ઉપવાસ કરવાનું એ છે કે પોતાને દંડ દેવો પડે પ્રાયશ્ચિત એટલે કે યુ ડોન્ટ રિપીટ ધ સેમ મિસ્ટેક અગેન તો સંકલ્પથી પણ તમે બ્રહ્મચર્યનો ભંગ કરો યુ આર સપોઝ ટુ ફેસ્ટ એક ઉપવાસ કરવો પડે નાઇટ ફોલ્સ થાય જેને આપણે સ્વપ્ન દોષ કહીએ આ એકદમ ઓપનલી હું તમને વાત કરું આવી ડિસ્કશન બહુ ઓછી જગ્યાએ જી કે કારણ કે નાઇટ ઘણાને એમ થાય ભાઈ નાઇટ ફોલ્સ કરવાથી સ્વપ્નદોષ થાય કેમ ઉપવાસ પર કરવો પડે તો પાતંજલ યોગ સૂત્રમાં લખેલું છે કે મરણમ બિંદુ પાતે ન જીવનમ બિંદુ ધારણા તેનો અર્થ એવો થાય કે વીર્યનો નાશ થાય ને એ જ મૃત્યુ છે અને વીર્યનું સંરક્ષણ એ જ જીવન છે આ સંતો માટે એવું લખેલું એટલા માટે ઇવન ઇફ યુ હેવ નાઇટ ફોલ્સ યુ આર સપોઝ ટુ ફેસ્ટ ત્રીજા નંબરે કોઈ વ્યક્તિ ચાલો તમે સંન્યાસ આશ્રમમાં રહેતા હો યુ ડોન્ટ હેવ ડિરેક્ટ એક્સેસ ટુ ફિમેલ્સ ઓર કે કોઈ વ્યક્તિનો તમે કાંઈ જાહેરમાં તો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવા જઈ ના શકો તો તમે તમારી કામવાસનાને સંતુષ્ટ કરવા માટે જો તમે મેસ્ટરબેશન કરો હસ્તમૈથુન કરો કર મૈથુન કરો યુ આર સપોઝ ટુ ફેસ્ટ ફોર ફોર ડેઝ કન્ટિન્યુઅસલી ચાર દિવસ તમારે લગાતાર ઉપવાસ કરવા પડે એવું નહીં કે આજે એક ઉપવાસ કર્યો હવે બીજા દિવસ બે પછી કન્ટિન્યુઅસલી ચાર દિવસ સુધી તમારે ઉપવાસ કરવા પડે એ પણ સાદા પાણી પીને જ લીંબુ પાણી નારિયેલ પાણી ફલાહાલ કરીને એવું કાંઈ નહીં આ એક પ્રાયશ્ચિતની પ્રક્રિયા છે પ્રાયશ્ચિત એટલા માટે કરવું પડે તમારી શુદ્ધિ માટે કે તમે એ મિસ્ટેક રિપીટ ના કરો એટલે તમારે પોતાને દંડિત કરવા પડે એટલે આ સંતોના નિયમ છે સો ઇટ ઇઝ એટ ધેટ મેટિક્યુલસ લેવલ સી ઓલ્ધો ક્લિંગિંગ ટુ બ્રહ્મચર્ય એક્સટનલી ઇઝ વેરી સ્ટ્રેનિયસ બટ ઇન્ટરનલી કીપિંગ યોર સેલ્ફ સેક્લુડેડ એન્ડ ક્રોઇસ્ટડ ફ્રોમ સેક્સ્યુઅલ ડિઝાયર ઇટ ઇઝ એ બ્લિસ્ટરિંગ ચેલેન્જ બાહ્ય રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું એ ડિફિકલ્ટ છે જ પણ એનાથી દસ ગણું ડિફિકલ્ટ મનથી બ્રહ્મચર્યનું પાલન કરવું એ બહુ ડિફિકલ્ટ છે એટલે આ સંતોનો પહેલો નિયમ થયો નિષ્કામી વર્તમાન જેને આપણે બ્રહ્મચર્ય કહી શકીએ થી થોડાક સવાલો પૂછી લઉં પછી આપણે બીજા નિયમો પર જઈએ આપે જે બ્રહ્મચર્યના નિયમો કીધા અને જે રીતે માણસની ડિઝાયર્સને આપે ડિસ્ક્રાઈબ કરીને એની સાથે એના દંડની પણ વાત કરી પણ આમ તો અત્યારે જો તમે સમાચારોમાં ખબરોમાં વાંચો તો ઘણા બધા સંતોની આ પ્રકારની વૃત્તિઓ અને એ પ્રકારની ખબરો આવતી રહેતી હોય છે એ મંદિરની અંદર હોય ક્યારેક મંદિરની બહાર હોય અને છતાં આ બ્રહ્મચર્યના નિયમો અને તેના દંડ હોવા છતાં તમે કીધું એ બધું જ થતું હોય છે ગુહ્ય ભાષણમ થાય છે સ્મરણમ થાય છે કે કોઈક સાથે કોન્વર્સેસનના કિસ્સાઓ બહાર આવે છે કોઈક વખત એક્સપ્લોટેશનના કિસ્સાઓ પણ બહાર આવે છે તો સંપ્રદાયમાં કે સામાન્યતઃ સાધુ સમાજમાં આ આ બધી કોઈક રીતે વધુ પડતી ફૂલી ફાલી રહી છે એના કિસ્સાઓ કેમ વધી રહ્યા છે કેમ જેની જે અનુકરણીય વ્યક્તિત્વ છે એ ચ્યુત થતાં દેખાય છે કે એ એમના એમના ચલિત થવાના કિસ્સાઓ વારંવાર બહાર આવે છે અને પછી ખાસો હોબાળો થાય છે ભક્તજનોમાં એના પ્રત્યે નિરાશા અને આક્રોશ થાય છે તો આવું આવું કેમ થઈ રહ્યું છે શું નીતિ નિયમોમાં કદાચ કોઈક રીતે એની એને એને પાળવામાં ચલિત થવાયું છે કે દંડ છે જે કદાચ ઉપવાસ કરવા કે 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 એ એના વિશે ડાબા હાથે વર્તન થયું છે હા એકાદ ઉપવાસ કરી હવે કદાચ ઉપવાસ કરવાની પણ પ્રેક્ટિસ થઈ ગઈ છે અથવા તો યુ નો એ આખી આખી જે આચાર એ નીતિ નિયમો છે એને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવ્યા છે અથવા તો એટલા બધા પ્રેક્ટિસ કરી લેવામાં આવ્યા છે કે હવે એનો ભય નથી રહ્યો આવું કેમ થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે કદાચ સામે જે જોઈ રહ્યા છે બધાને એવું પ્રશ્ન થતો હોય વેરી ટ્રુ વેરી ટ્રુ ક્વેશ્ચન તમારા પ્રશ્નો જે છે ને અહીંયા ચૂપે છે હવે વેરી ટ્રુ તમે જે વાત કરી નૈષદભાઈ પહેલી વાત તો હું તમને કહું કે આવું જે બનતું હોય છે ને એ પહેલાં તો એક ઓવરઓલ વાત કરું તમને કે કોઈ એક સંપ્રદાય પૂરતું સીમિત નથી હા બરાબર છે સંત હોય કોઈ જો કોઈ પણ ક્ષેત્ર હોય ડોક્ટર્સ હોય તો ડોક્ટર્સમાં જે નોન સિન્સિયર ડોક્ટર્સ આવી જાય એન્જિનિયર્સમાં પણ આવી જાય કોઈ પણ ક્ષેત્રમાં એવું ના હોય કે જે હંડ્રેડ પર્સન્ટ હું એ જ પૂછવા માગું છું હું સમગ્ર તયા સંત સમાજ ની પૃચ્છા કરી રહ્યો છું હું કોઈ એક સંપ્રદાય ના કારણ કે આ કિસ્સા ઓન એન્ડ ઓફ ક્યાંક ને ક્યાંક કોક મંદિરમાંથી કોક સંપ્રદાયમાંથી કોક આશ્રમમાંથી કોઈક ભક્ત સ્થળમાંથી કે ભક્તિના કોઈ કંઈક યુ નો એક એક જગ્યા ઉપરથી એક શ્રદ્ધે જગ્યા પરથી મોટા ભાગે હવે આવવાના વધી ગયા છે સમાચાર પત્રોમાં આ ખબરો હવે બહુ વિશેષ જગ્યા રોકી રહી છે માટે કોઈ એક સંપ્રદાય પ્રત્યે મારી કોઈ પછી મોલવી હોય તો પણ પ્રિસ્ટ હોય તો પણ કોઈ ચારે બાજુ ચારે સાચી છે જો એમાં નૈશદભાઈ બહુ સરસ પ્રશ્ન છે મને જે લાગે છે કે કોઈ પણ વ્યક્તિ સંત થતા હોય ને એના બે પ્રકારો છે કે માની લો કે કોઈ પણ વ્યક્તિને સંત થવું છે એની અંદર એક કન્ટેમ્પલેશન જેને આપણે કહીએ એક ઉહાપો બે પ્રકારના કન્ટેમ્પલેશન ચાલતા હોય પહેલી વાત તો એ કે વ્યક્તિ એક પ્રકાર એવું હોય છે તમે જે વાત કરીને એમાં મોટાભાગે આ એક કેટેગરી આવી છે પછી બીજા કેટેગરીની હું વાત કરું પહેલી કેટેગરી એ કે એને ફિક્સ્ડ જ હોય છે કે આપણે સંન્યાસી થશું તો શું કામ ગૃહસ્થ આશ્રમમાં જેમ આપણે ભોગવિલાસ કરતા હતા જેમ અયાસીવાળું જીવન જીતા હતા આપણે મોજ શોકવાળું ખાન પાન અથવા તો વેભિચાર હોય કે XYZ ઈ એ જ આપણે સંન્યાસ આશ્રમમાં શરૂ રાખશું ખાલી આપણે વેશ પલટો કરવાનો કામ વેશ પલટો કરવાનો હિયર યુ હેવ ઇઝી એક્સેસ હવે તમે સંન્યાસી થઈ ગયા પૈસા કમાવાની કોઈ ચિંતા નહીં ગાડીમાં ફરવા મળે મંદિરની આવકથી તમને જમવા મળે એટલે આ એક પ્રકાર હોય છે એ પોતાને હવે હું તમને કહું એસે જો હે ના વો લોકો ખુદ ઉનકી ખુદ કી અંતરાત્મા સંત માનને કે તૈયાર નહીં હે ફિર હમ હિ ક્યુ અમારે દિમાગ એસા જિક્ર કરતે હે કે ભાઈ વો સંત હે વો સંત હે આવા જે લોકો હોય ને એ ખુદ પોતાને સંત માનવા તૈયાર ન હોય અંદરથી એને પૂછે એ પોતાને પ્રશ્ન પૂછે હું સંત છું એની અંતરાત્મા જ ના પાડે અને આવા લોકો એક પ્રી પ્લેન સાથે જ આવતા હોય છે કે ભાઈ આપણે જેમ ગૃહસ્થ આશ્રમમાં સેક્સ્યુઅલ સેટિસ્ફેક્શન લેતા હતા ખાન પાનનું અયર શિવારનું જીવન એવું જ આપણે સંન્યાસ આશ્રમમાં પણ જવાનું છે ખાલી આપણે આ વેસ પકડવાનો છે માધ્યમ આ કપડાંને શું કામ તો મંદિરમાં આવ્યા પછી ફ્રીમાં જમણા મળે સારી ફેસિલિટીસ મળે આદર ભાવ મળે એટલે આવો એક પ્રકાર હોય છે હું તમને એક્ઝામ્પલ આપું જેમ કે કોઈક પોલીસના વેશમાં આતંકવાદી આવી ગયો હોય અને પછી એ આતંકવાદી ત્રણ ચાર વ્યક્તિ ઉપર હુમલો કરે તો આપણે શું કહીએ કે આ પોલીસ લોકો બગડી ગયા છે હવે પોલીસ લોકો પણ હુમલો કરવા લાગે છે પણ હકીકત શું હતી કે પોલીસના વેશમાં એક આતંકવાદી આવી ગયો હતો હવે એ આતંકવાદીને પણ ખ્યાલ છે હું પોલીસ નથી હું આતંકવાદી છું હવે આપણે ભૂલ શું થઈ કે આપણે એને ઓળખવામાં ભૂલ કરી કે ભાઈ આ ખરેખર પોલીસ નથી આતંકવાદી છે અને આપણે શું કહીએ છીએ કે બધા પોલીસો ખરાબ છે એ જ રીતે સંત આશ્રમમાં કોઈ એક બે લંપટ આવી ગયા હોય વ્યભિચારી આવી ગયા હોય સ્ત્રી લંપટ હોય તો એ સંન્યાસ આશ્રમમાં આવી ગયા હોય પછી એ એક બે એવી ભૂલો કરે એટલે આખા જે હજારો લોકોની જે ફિલિંગ્સ હોય જે જઝ્બાતો હોય એની સાથે ખેલવાડ કરે એટલે બધાને શું થાય કે આ સંતો બધા ખરાબ જ હોય આ સંન્યાસીઓ બધા લંપટ જ હોય સાધુ શૈતાનના રૂપમાં આવી ગયા હવે સોમાંથી એક બે એવા આવી ગયા હોય એ પ્રી પ્લેન સાથે જ આવી ગયા હોય હવે એ પોતે પોતાને સંત માનવા તૈયાર નથી તો આપણે શું કરવાનું હોય આવા વ્યક્તિને ઓળખીને એને બહાર કાઢી નાખવા જોઈએ કાં તો એ વ્યક્તિએ પોતાની ભૂલનો પ્રયાસ કરવું જોઈએ કાં તો એને ગ્રહસ્થ આશ્રમને પ્રેમથી સ્વીકાર કરી લેવો જોઈએ એટલે આપણી એક ભૂલ છે કે આવા વ્યક્તિઓને આપણે ઓળખતા નથી પણ એ ભક્તની ભૂલ છે બરાબર છે ફોલોઅરની કદાચ ભૂલ છે બરાબર છે પણ એ તો પોતાની શ્રદ્ધાના રંગે રંગાયેલો કોઈને પણ નમન વંદન કરવા તૈયાર થઈ જાય છે તો સ્વાભાવિક રીતે જ જન્માનસે પણ ઓળખવું તો જોઈએ જ કે કોણ ખરું છે કોણ ખોટું છે પણ કદાચ એ ભૂલ થઈ જાય કે દરેક પોતાની કદાચ પીડાઓ સમસ્યાઓથી ગ્રસિત હોય અને એને ક્યાંક કોઈક ડૂબતો તરણું ઝાલે એમ કોઈક કેસરી વાઘો દેખાઈ જાય ને એને વંદન કરી બેસે કોઈક કોઈક સાધુ સંતને કોઈકને પૂજી બેસે પણ એ ભૂલ આ પક્ષે તો છે જ પણ સંત સમાજની વ્યવસ્થામાં પણ એ ભૂલ કેવી રીતે થઈ જાય છે કે એ વ્યક્તિઓ છે આટલા ઘણા ઊંચા પદ સુધી કેટલાક તો પહોંચેલા નામ છે અને બહુ મોટી મોટી સંસ્થાઓના કારભારીઓ તરીકે પણ એ લોકો જોવા મળે છે તો એ વ્યવસ્થા સંત સમાજમાં કેવી રીતે રાઈટ તો પહેલી વાત તો એ તમે જે કીધું મેં મેં જેમ આપને બતાવ્યું કે એ વ્યક્તિની જ ભૂલ છે કે એ વ્યક્તિ જ આવા આશયથી જ સંત આશ્રમમાં આવે છે હવે જે વ્યવસ્થાપક હોય એટલે કે જે એડમિનિસ્ટ્રેશનમાં હોય આઈ થિંક ધી શુડ બી વેરી મેટિક્યુલર ઇન સિલેક્ટિંગ ધીસ સોર્ટ્સ ઓફ પીપલ કરે કે ભાઈ એમને ઇફ ધી આર ઓલરેડી અવેર કે આવા ખરાબ લોકો છે તો એમને દીક્ષા જ ના દેવી જોઈએ કરે એક આ પાસું થઈ ગયું હવે બીજું જે પાસું છે હું તમને કહું છું કે ઘણી વાર સંત આશ્રમમાં આવ્યા હોય પણ એનો ઇન્ટેન્શન એવું ના હોય કે મારે આવી ભૂલ થશે જી હવે એ જ્યારે મેં આવા ઘણા લોકોને જો નાની ઉંમરમાં ઘણી વાર આવી જતા હોય હવે એને કોકના પ્રવચનો સાંભળ્યા હોય કે સંત આશ્રમનો મહિમા સાંભળ્યો હોય એટલે એ સંત આશ્રમમાં આવી જાય હવે એને હજી એની ખુદનું રીઝનિંગ નથી એને ખુદની એ નિર્ણય નથી કર્યો કે ભાઈ હું બ્રહ્મચર્યનું પાલન કરી શકીશ કે નહીં અને એને કોકના કહેવાયથી એ સંત આશ્રમમાં આવી જાય છે કે ભાઈ સંત આશ્રમમાં સુખ છે કે તને આનંદ મળશે ભગવાનનો આનંદ એટલે કોકના કહેવાથી એની ખુદની રીઝનિંગ નથી એ કોકના પ્રવચનો સાંભળીને આવી તો ગયા હવે સંત બની ગયા હવે આ બહુ ગોળથી સાંભળજો બહુ વિચારવા જેવું છે સંત બની ગયા હવે એ રોજ એવા પ્રવચનો સાંભળતા હોય કે ભાઈ સેક્સમાં સુખ નથી વ્યભિચારમાં સુખ નથી આવું રોજ એના સબકોન્શિયસ માઇન્ડમાં ડેટા આવતો હોય કે ભાઈ સેક્સમાં સુખ નથી 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 પણ સાયકોલોજીકલી હું તમને વાત કરું નૈષભાઈ આપણું જે માઇન્ડ છે ને એ યશનોમાં નથી સમજતું તમારું માઇન્ડ છે ને શબ્દને જ પકડે દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા જેટલા લોકો બેઠા છે એમાંથી રેડ ટી શર્ટવાળા ભાઈને તમે ના જોતા તો પહેલું આપણે શું જોશું રેડ ટી શર્ટ ઉપર જ આપણું માઇન્ડ જશે ભલે મેં તમને કીધું કે એની સામે જોતા નહીં એટલે આપણું માઇન્ડ યસ કે નો શબ્દને પકડતો નથી શબ્દોને પકડે છે એટલે હું તમને કહું રેડ ટી શર્ટ સામે ના આપણું માઇન્ડ બધાનું માઇન્ડ પહેલાં ત્યાં જ જાય હું તમને એક રિયલ વાત કરું વર્ષો પહેલાં એક ફ્લાઇટ ભારતમાંથી કે અમેરિકા કંઈક જાતી હતી અને ફ્લાઇટમાં કંઈક એન્જિનનો પ્રોબ્લેમ થયો એટલે બધા એર હોસ્ટેસ એકસાથે આવી ગયા અને કહેવા લાગ્યા લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ કામ ડાઉન નથિંગ વિલ હેપન પ્લીઝ ડોન્ટ સ્ટ્રેસ આઉટ શબ્દ શું બોલે સ્ટ્રેસ ના લેતા ચિંતા ના કરતા ડિપ્રેશનમાં ના આવી જતા બધું ફ્લાઇટમાં ઓકે થઈ જશે હકીકત શું થયું જેટલા પેસેન્જર્સ બેઠા હતા ને બધા સ્ટ્રેસ આઉટ થઈ ગયા શું કામ કેમ કે એર હોસ્ટેસ એમ કહેતા સ્ટ્રેસ ના લેતા ચિંતા ના કરતા હવે લોકોના શબ્દમાં ના શબ્દ ન આવતો ચિંતા સ્ટ્રેસ ડિપ્રેશન બુંજાતા નહીં આ બધા શબ્દ લોકોની અંદર આવી ગયા અને બધા પેસેન્જર્સ ખરેખર મુંજાઈ ગયા પછી એક પેસેન્જર એમાંથી બુદ્ધિશાળી હતો એ ઊભો થઈ અને ડાયરેક્ટ બધા એર હોસ્ટેસને બોલા અને કીધું કે તમને આ લોકોને કેમ ગાઈડ કરવું ને એ આવડતું નથી તમે લોકોને એમ કહો લેડીઝ એન્ડ જનરલમેન પ્લીઝ ફેસ્ટન યોર સીટ બેલ્ટ શાંતિથી ડીપ બ્રીથિંગ કરો રિલેક્સેશન કરો એવરીથિંગ વિલ બી ઓકે તમે કોઈને એમ ના કહો સ્ટ્રેસ ના લેતા ચિંતા ના લેતા એટલે પેસેન્જર્સ બહુ વિચારશે કે ભાઈ સ્ટ્રેસ લેવાનું કાંઈક કારણ હશે તો જ આ લોકો એમ કહેતા હોય સ્ટ્રેસ ના લેતા કરે અને જેવું આ પેસેન્જરે સલાહ આપી અને એર હોસ્ટેસ આવ્યા કે ભાઈ લેડીઝ એન્જલમેન પ્લીઝ કામ ડાઉન એવરીથિંગ ઇઝ ઓકે ટેક ઇટ ડીપ બ્રેથ ફેસ્ટન યોર સીટ બેલ્ટ પોતાની સીટમાંથી ઊભા ના થતાં બધા કામ ડાઉન થઈ ગયા કે ભાઈ કાંઈક નોર્મલ થઈ ગયું હશે એમ હું એમ જ કહું છું જ્યારે સંત થાય ને વ્યક્તિ ત્યારે ઘણીવાર એને એવો ડેટા દેવામાં આવે કે ભાઈ સેક્સમાં સુખ જ નથી વ્યભિચાર દુઃખ 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 આવા જ ડેટા એની અંદર નાખવામાં આવે હવે ઓલા વ્યક્તિની ખુદની સમજણ તો નથી કે ભાઈ સેક્સમાં સુખ છે કે નહીં એને ખુદનું કન્ટેમ્પલેશન નથી એ તો કોઈકના પ્રવચનો સાંભળીને સંન્યાસી થઈ ગયા છે હવે સંન્યાસ આશ્રમમાં આવી ગયા એટલે હવે એની અંદર આ જે પ્રોસેસ છે ને હું તમને કહું છું હવે એને આવા બધા શબ્દો સાંભળી લીધા હવે એની અંદર એક જિજ્ઞાસા પેદા થઈ કે ભાઈ આ બધા મને એવું કહે છે સેક્સમાં સુખ નથી કાંઈક હોવું જોઈએ ના નથી પકડ્યો શબ્દ એને ઓલા બધા શબ્દ પકડી લીધા એટલે એની અંદર એક જિજ્ઞાસા પેદા થઈ કે કાંઈક આમાં હોવું જોઈએ તો જ બધા મને ના કહે છે રાઈટ જી એટલે હવે આ સાયકોલોજીકલ નિયમ છે કે કોઈ પણ જિજ્ઞાસાનો અંત લાવવાના બે ઉપાયો છે એક તો તમે એને ભોગવી લો એટલે લોકો એમ કહે છે કે તમારી જિજ્ઞાસા પૂરી થઈ જાય બીજો ઉપાય છે કે તમે જ્ઞાનથી એ જિજ્ઞાસાનો અંત લાવો સમજણથી પોતાના કન્ટેમ્પલેશનથી માની લો કે તમને પાન મસાલા ગુટકા ખાવાનું વ્યસન હોય રાઈટ તો કોઈ એમ કે આજકાલ એવા અક્કલના શત્રુ એવો કુ ફિલોસોફર્સ એવા પેદા થયા છે જે એમ માનતા હોય કે ભાઈ તમને સેક્સ કરવાની ઈચ્છા છે પૂરી કરી દો તમારી ઈચ્છા જ પૂરી થશે તમે એટલો સેક્સ કરી નાખો તમારી ઈચ્છા જ પૂરી થઈ જાય પણ કોઈ દિવસ ઈચ્છા પૂરી થાય એમ ભોગવવાથી ઈચ્છા પૂરી ના થાય હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને ખુજલી અહીંયા ખંજવાર આવતી હોય ખુજલી કહીએ આપણે શું ગુજરાતીમાં ખંજવાર છે કે હવે ખંજવાર આવતી હોય તમને તો વ્યક્તિનું માઇન્ડ શું કે અહીંયા ખંજવાર કરી લઉં તો મારી ખુજલી પૂરી થઈ જશે ખરેખર પૂરી થાય તમને થોડીક સમય એક સેટિસ્ફેક્શન મળે કે ભાઈ ખંજવાર પૂરી થઈ ગઈ પછી શું થાય ડબલ થઈને પાછી આવે ડબલ થઈને એમ આ સેક્સની બાબત કે કોઈ પણ બાબતનું એવું છે કે માણસને હવે સંન્યાસ આશ્રમો આવી ગયો એના એમ મનમાં એમ થયું કે ભાઈ હું એકવાર મેસ્ટરબેશન કરી નાખું કર મૈતન કર અથવા એકવાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરી નાખું તો મારી ઈચ્છા જ પૂરી થઈ જશે એ વાત ખોટી છે એ જેટલી એકવાર એને જો એ ડિઝાયર એની પૂરી કરવા ગયો ઘણા લોકો આ રીતે ટ્રેપ્સમાં આવી જાય છું હું એની તમને સાયકોલોજી કહું એની જિજ્ઞાસા પૂરી કરવા એ ભોગવી લેતા હોય છે હવે એકવાર ભોગ્યું એકવાર મેસ્ટર બેસન કર્યું અથવા અથવા તો એક વાર ભ્રષ્ટ થઈ ગયા એટલે હવે એકવાર એની ઈચ્છા પૂરી નહીં થાય હવે ઓર ઈચ્છા જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ક્રેવિંગ્સ કરેક્ટ યોર ક્રેવિંગ્સ વિલ કીપ ઓન ઇન્ક્રીઝિંગ ક્રેવિંગ્સને ગુજરાતીમાં શું કે લાલસા નજીકનો શબ્દ લાલસા કહી શકીએ તો જિજ્ઞાસાને ભોગવવાથી જિજ્ઞાસાનો અંત નથી આવતો એની ક્રેવિંગ્સ બહુ વધી જાય અને હવે ક્રેવિંગ્સ થઈ ગયા એટલે માણસને એ સુખ હવે એને ખ્યાલ પણ હોય કે આમાં દુઃખ છે પણ હવે એક પ્રકારનું વ્યસન પડતું જાય એટલે હવે એને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરવા જા છે પછી એ હોમોસેક્સ્યુઅલિટી હોય હવે ઘણીવાર થાય શું વ્યક્તિ આશ્રમમાં હોય તો હવે એને ફિમેલ પાત્ર તો મળે નહીં એટલે ઘણીવાર વ્યક્તિ બીજા કોઈક એવા આશ્રમમાં હોય જે એનો સ્વભાવ મહિલા જેવો હોય એની સાથે પછી થોડુંક આમ વાતચીત શરૂ બીજી તમને આઠ પ્રોસેસ કીધી કે એ પ્રોસેસમાંથી વ્યક્તિ શરૂ થઈ જાય કે ભાઈ ફ્લોટિંગ કરવાનું શરૂ થઈ બીજા એવા કોઈક મિત્રને મિત્ર બને ફ્લોટિંગ શરૂ એની સાથે સ્પર્શાસ્પર્શી શરૂ કરી દે ધીરે ધીરે એનું એ વ્યક્તિનું ચિંતન થવા માંડે સ્ત્રી તો મળે નહીં એને સંજ્ઞાસાશ્રમ એટલે આ રીતે ઘણીવાર પછી ઘણીવાર જેને આપણે કહીએ કે કુદરત રીતે વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય થઈને કોઈક હોમોસેક્સ્યુઆલિટીના કેસ આવી જાય હવે ઘણીવાર વ્યક્તિ ફિમેલ સાથે કરી નાખે ઘણીવાર આવી રીતે હોમોસેક્સ્યુઅલિટીના કેસ શું કામ એની અંદર જિજ્ઞાસા પેદા થઈ એ જિજ્ઞાસાનો અંત એ ભોગવવાથી પૂરી કરવા માટે પણ તો સ્વામીજી કદાચ આ બેઝિક સ્ટ્રકચરિંગમાં કોઈ નહીં સ્ટ્રકચરિંગમાં કોઈ ભૂલ નથી ભૂલ નથી પણ આ વ્યક્તિગત વ્યક્તિની સમજણ એવી નથી એટલે હું વ્યક્તિગત હું એવું માનું છું કે સંત ત્યારે જ થવાય જ્યારે ખુદની તમારી ઇમોશનલ મેચ્યુરિટી હોવી જોઈએ જેમ કે કોઈકને ધંધો કરવો ના કરવો એ તમારી મેચ્યોરિટી કહેવાય એમ એક ઇમોશનલ મેચ્યોરિટી હોય અને એક સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી હોય સંત થવા માટે તમારી ઇમોશનલ એ જોઈએ અને સ્પિરિચ્યુઅલ એ જોઈએ જ્યાં એટલે કદાચ સૂંઠના ગાંગડે ગાંધી ના થવાય એમ વાઘા પહેરવાથી સંત ભગવાન પણ મળતા નથી એમ મને મોક્ષ પણ પ્રાપ્ત થતો નથી તમે જ્યારે ખરેખર અંદરથી થોડી એ પ્રકારની પરિપક્વતા તરફ આગળ વધો ત્યારે જ કદાચ આ નિર્ણય લેવો જોઈએ મને

સમબડી કે જે કદાચ આ પ્રેક્ટિસ કરી રહ્યા છે કોઈ એક સંપ્રદાય કે કોઈ એક પ્રકારની રીત રિવાજ કે આચરણમાંથી આવીને વાત થઈ હવે હું એમાં વાત હજી બાકી છે જી 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 ઓકે કે આપણે મે તમને બે ભાગ કર્યા કે એક લોકો તો સંત એટલા માટે થતા હોય વિષય ભોગવવા માટે બીજા લોકો બિચારા વિષય ભોગવવા માટે ના થયા હોય પણ એમની ભૂલ કેવી રીતે થાય છે એક મે તમને કીધું આ જિજ્ઞાસાનો અંત ભોગથી લાવવા માંગતા હોય રાઈટ બીજું કારણ એ હોય કે એની અંદર સંતપદની ગરિમા ના હોય હવે હું તમને કહું ગર્વ જેને આપણે હવે ગર્વનો બીજો અર્થ શું થાય અહંકાર જ થાય પણ પોઝિટિવ શબ્દ એનો ગર્વ છે નેગેટિવ અર્થ એનો અહંકાર છે કોઈ પણ વ્યક્તિ છે ને અહંકારના ભોગે કાંઈ પણ ના કરે જ્યારે કોઈપણના આત્મસન્માનને ઠેસ પહોંચે ને એ વ્યક્તિ એવું કોઈ પણ ક્રિયા ના કરે એમ તમને જો સંત પદની ઘરીમાં હોય ને કે હું એક સંત છું આ એક ભગવા કપડાધારી ધારી છું આ જે કપડાં છે ને એ ભગવાને એક સંતને આપેલું મોટામાં મોટી એક ભેટ છે એટલે આની મર્યાદા રાખવી એક સંતની પરમ પરમ કર્તવ્ય થઈ આની લજ્જા રાખવી આની હયા રાખવી આ કપડાંને કલંક ના લાગી જાય એ સંતનું એક પરમ કર્તવ્ય છે આના ભોગ એ સંતે કાંઈ ના કરાય કેમ જે આ ભેટ ભગવાને જ સંતને આપેલી છે એટલે ભગવાનના કીર્તિ ઉપર કલંક ના લાગે એ સંતનું એક પરમ કર્તવ્ય થાય હવે બીજા બીજું કારણ હું તમને કહેતો કે સંતને ભૂલ કેમ થાય છે એ છે આ પદની ઘરીમાં નથી હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું દાખલા તરીકે કો કોક હજાર કરોડની કોઈક પાર્ટી હોય હજાર કરોડનું એનું ટર્નઓવર હોય હવે એ વ્યક્તિ કોઈ દિવસ ભીખ માગવા જાય ચાલો એ વ્યક્તિને ધંધામાં નુકસાન થઈ ગયું હવે દેવું થઈ ગયું તો પણ એ વ્યક્તિ જ્યાં પરિચિત લોકો એ શહેરમાં કોઈ દિવસ ભીખ માગી શકે ના માગી શકે શું કામ ભલે અત્યારે એની પાસે એક રૂપિયો પણ નથી અત્યારે દેવું થઈ ગયું છે ભીખ નહીં માગે શું કામ કેમ જે એને ખ્યાલ છે કે ભાઈ હું એક જમાનાનો કરોડપતિ હતો અથવા તો કરોડપતિ છું એક્સ વાય છે એટલે બીજા લોકો જેમ રસ્તામાં ભીખ માગે ને એમ એ વ્યક્તિ કોઈ દિવસ ભીખ ના માગે કારણ કે એના સ્ટેટસ ઉપર હાનિ થાય એને એક પદની એની ઘડીમાં છે એમ સંત પણ જ્યારે સંતને એમ ખ્યાલ આવે ને કે હું એક ધારી છું એક સંત પદવી ધારણ કરી છે જેમ કરોડપતિ કોઈ દિવસ રસ્તામાં ભીખ માગવા ના જાય એમ સંત કોઈ દિવસ પંચ વિશેના સુખની ભીખ માગવા કોઈ દિવસ ના જાય સંત કોઈ દિવસ સેક્સ્યુઅલ પ્લેઝરની ભીખ ના માગે સંત કોઈ દિવસ પદ પ્રતિષ્ઠાની ભીખ ના માંગે કેમ જે એને પોતાના પદની ઘરીમાં છે જો પદની ઘરીમાં હોય ને તો પણ વ્યક્તિથી આ ભૂલ ના થાય હું બીજો એક્ઝામ્પલ આપું દાખલા તરીકે કે કે કોઈ દેશના કોઈ પીએમ હોય પીએમ પદમાંથી નિવૃત્ત થાય છે હવે તમે એને એમ કહો કે ભાઈ હવે અમે તમને સીએમની પદવી આપશું એ સ્વીકારશે કોઈ દિવસ ના સ્વીકારે શું કામ કે એને ખ્યાલ છે પીએમની પદવી કેટલી ઊંચી કહેવાય પીએમમાંથી કોઈ દિવસ સીએમ થાય વ્યક્તિ હવે નોર્મલ એમએલએ તમે એમ કહો ભાઈ તમને સીએમની પદવી આપે એ તો ગાંડો થઈ જાય કેમ જે સીએમની પદવી ખરેખર ઊંચી છે પણ પીએમ થયા પછી સીએમ એને પીએમ થયા પછી સીએમની પદની કિંમત ના રહે કારણ કે પીએમ એટલે તો આખા દેશના પ્રધાનમંત્રી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ થઈ ગયા હોય પછી તમે એને કહો કે હવે તમે રિટાયરમેન્ટ થઈ ગયા હવે અમે તમને કોઈ એક સ્ટેટના ગવર્નર બનાવશું એ થાય પ્રિફર રિટાયરમેન્ટ પણ એ ગવર્નર ના થાય કારણ કે એ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે એને એ પદની ઘરિમા છે જેમ વ્યક્તિને પ્રધાનમંત્રી પદની ગરીમાં છે રાષ્ટ્રપતિ પદની ગરીમાં છે એટલે એ બીજી નીચી પદવી લે નહીં એમ સંતને એકવાર આ પદવીની ઘડીમાં ખ્યાલ હોય ને તો પણ એની અંદર એવા વિચારો આવતા હોય ને તો પણ આ પદને કલંકિત થાય ને એવું કોઈ પણ ક્રિયા એ કરે નહીં બરાબર છે આ બીજું કારણ છે અને ત્રીજું કારણ એ છે સંતને ભૂલ થવાની સંઘ વ્યક્તિનો પણ સંઘ હોય અને આપણે જેમ વાત કરીએ મીડિયા સોશિયલ મીડિયા મોબાઈલ ફોન્સ હવે હું તમને રિયલ સ્ટેટિસ્ટિક્સ તો ઇન્ડિયામાં

તો હવે એમાં કોક કોકવાળા સંતો પણ આવી જતા હોય છે જેમ જે હવે મોબાઈલનો એક્સેસ હોય યુ હેવ એક્સેસ ટુ યુટ્યુબ ઇન્ટરનેટ ફેસબુક ટ્વિટર બધો એક્સેસ હોય હવે આ ઇન્ટરનેટ આજે તો તમે આખી દુનિયામાં સસ્તામાં સસ્તું ઇન્ટરનેટ હોય તો ભારતમાં છે બધે માર્કેટમાં ફ્રી ફાઇવજી ઇન્ટરનેટ ફ્રી ફાઇવજી એટલે કોણ લલચાય નહીં બધા એમ જે છે ઇન્ટરનેટ ફ્રી છે પણ જીવન તો તમારું છે ને જીવન કોનો બગડશે સમય તો કોનો બગડશે તમારો જ બગડશે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કોઈ માર્કેટમાં ગયું હોય અને માર્કેટમાં એમ કીધું કે ભાઈ ફ્રી પોઈઝન જેને પણ ફ્રી પોઈઝન પીવું આવી જાઓ ફ્રી પોઈઝન મળશે કોઈ આપણે કોઈ પીએ પણ ફ્રી પોઈઝન છે કેમ નથી પીતા કેમ કે આપણને ખ્યાલ છે આ પોઈઝન છે આ પીવી શુદ્ધ મળી જશું એમ વ્યક્તિ એમ નામ જ સમજ ભાઈ ઇન્ટરનેટ ફ્રી ફાઇવજી છે પણ જીવન તો તમારું છે ને તમે જો એનો દુરુપયોગ કરશો તો મરી જશો વ્યક્તિને ખ્યાલ ન થતો એટલે ત્રીજું કારણ આ છે કે સંઘ એમ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ જો ઇન્ટરનેટ વસ્તુ એવી છે જો એનો સદઉપયોગ ન કરતા આવડે ને તો એ પુરુષ હોય કે સ્ત્રી હોય સંન્યાસી હોય કે ગ્રહસ્થ હોય શહેરમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય કોઈને છોડતું નથી આનો ઉપયોગ કરતા ના તો તો પણ આ ભૂલો અત્યારે જે થોડી ઘણી ભૂલો કે જે પ્રકારના કિસ્સા ખબરો બહાર આવી છે એ પછી જે ભક્તોમાં જે નિરાશા છે કે એમને જે જે મનદુખ થયું છે કે એમની એમની જે ઠેસ શ્રદ્ધાને ઠેસ પહોંચી છે એમની આસ્થાને જે હાનિ પહોંચી છે એને કેવી રીતે આપ શું સૂચન કરશો એ ભક્તોને જે લોકો થોડા ઘવાયા છે કે જેમને આવા કિસ્સાઓને આવી આવી ખબરોએ વિચલિત કર્યા છે જેમની આસ્થાને થોડું નુકસાન પહોંચ્યું છે એમને આપ શું કહેવા માગશો જો એમાં તો આમાં મેં તમને કીધું એમ નૈષદભાઈ પહેલી વાત તો એ કે ભાઈ મારું વ્યક્તિગત બધાને એક સલાહ છે કે ભાઈ આપણા જ સનાતન ધર્મમાં કોઈ આવી ભૂલ કરે તો આપણે જ કેમ એને હાઈલાઇટ કરીએ હવે કોઈ મોલવીથી ભૂલ નથી થતી તો મોલવીની ભૂલ કેમ બહાર આવતી જ નથી કોઈ પૃષ્ઠથી ભૂલ જ નહીં થતી હોય એની ભૂલો કેમ બહાર નથી આવતી ભાઈ આપણા જ લોકો પહેલી વાત તો હું એમ કહું છું કે કોઈક પરિવારના ચાર સભ્યો હોય ફોર એક્ઝામ્પલ વાત થોડીક અલગ પ્રકારની છે કોઈક પરિવારના ચાર વ્યક્તિ હોય હવે કોક ના દેવાય એવું દ્રષ્ટાંત છે પણ પરિવારમાં એની દીકરી એ કોકની સાથે અફેર કર્યું તો એના માતા પિતા બહાર કહેતા ફરે છે કે ભાઈ મારી દીકરીથી આવું અફેર થયું આને જે દંડ દેવો એ દઈ દેજો કોઈ કહે આવું એ પ્રોબ્લેમ ઇન્ટરનલી તમારે સોલ્વ કરવો પડે કે ભાઈ તમારે તમારી દીકરીને સલાહ દેવી કે દીકરો હોય કે પણ કે ભાઈ બેટા આવું કરાય નહીં મર્યાદામાં રહેવું પડે હવે એના મા બાપ એને સમજાવે નહીં અને બાર દસ વ્યક્તિને સોસાયટીમાં કે ભાઈ મારી દીકરીથી કોઈ મા બાપ આવું કરે એમ પહેલી વાત તો હું એમ કહું છું કે આપણા જ લોકોએ પહેલાં સમજવાની જરૂર છે કે કોઈપણથી ભૂલ થઈ હોય તો પહેલાં તમે એને સમજણથી સમજાવો એ વ્યક્તિ ભૂલ કરીને પ્રાયશ્ચિત કરવા લેવા તૈયાર ના હોય તો એને તમે ઘર ભેગા કરી નાખો કે ભાઈ સંન્યાસ આશ્રમ તમારા માટે છે નહીં હા ભૂલ કોઈ પણ થાય માની લો સમજણ હોય તો પણ ભૂલ તો પણ એનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત લખેલું છે પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થાવ ફરી આ ભૂલ રિપીટ ના કરો એ પ્રાયશ્ચિત પણ કરવા તમે તૈયાર ના હોય તો તમે પ્રેમથી ગ્રસ્તા સમજતા રહો આવું પ્રેમથી એને સમજાવવું જોઈએ સમજાવવા છતાંય ના કરે તો એને એને બહાર જ કાઢી નાખવો પડે એટલે પબ્લિક માટે કે જનરલ જે નોર્મલ સમાજની જે જઝ્બાતો સાથે ખેલવાડ થાય પહેલી વાત તો હું એ જ કહેવા માગું છું કે ભાઈ બિનજરૂરી ખોટું હાઈલાઇટ ના કરું કોઈનાથી ભૂલ થઈ ગયું તો પ્રેમથી જે એના નજીકના વ્યક્તિઓ એને સમજીને આ પ્રોબ્લેમ સોલ્વ કરી લેવો જોઈએ કોઈ પણ સંપ્રદાય હોય કોઈપણ ધર્મમાં હોય એ કેમ જે આપણે જ લોકો જો આપણા જ લોકોની ભૂલો બહાર લાવશું તો એમાં વિધર્મીઓ ફાઈ જ વિધર્મીઓ આનો લાભ ઉઠાઈ જતા હોય છે કે આ સનાતન ધર્મમાં આવું જ બધું હાલતું હોય છે આ દાખલા તરીકે એટલે આપણે ખરેખર આમાં આપણા જ લોકોએ આમાં સાવધાની રાખવી પડે એટલે પબ્લિક તરફથી હું એવું કહેવા માગું છું કે ભાઈ ખોટું બિનજરૂરી આમાં ઘણીવાર અફવાઓ પણ હોય કોઈકથી રિયલ ભૂલ થઈ ગઈ હોય તો રિયલ ભૂલ થઈ ગઈ હોય તો એને તમે સમ જે એનો પ્રોસિજિયર છે કાંઈ હોઆ કરવાથી કાંઈ આ બધું સોલ્વ ના થઈ જાય હવે એ વ્યક્તિ તો એ ભૂલો જ કરવાનો જ છે આમાં બદનામ બીજા લોકો થાય જે વ્યક્તિ ભૂલ કર્યો એને પશ્ચા પશ્ચાતાપ જ નથી થતો એ તો ફરીથી રાહ જોઈશે કે હું કેવી રીતે આવી ભૂલ કરી શકું પણ આમાં બીજા સંત સમાજને કલંક લાગતું હોય છે આપણે જ મીડિયામાં ખોટું હાઈલાઇટ કરીને ખોટું કર્યા કરીએ એટલે આપણે જ આ પરિવારનો દ્રષ્ટાંત મેં જેમને કહેતો કીધું ભાઈ પોતાની દીકરીથી ભૂલ થઈ અંદરો અંદર સમજી દો બાર શું કામ એમ કહેવાય કે મારી દીકરીને દસ છોકરા સાથે લફરું છે સો દેટ ઇઝ ઓલ આઈ વુડ લેક ખેર દરેક સંપ્રદાયમાં દરેક ધર્મમાં ક્યાંક ને ક્યાંક આવા કિસ્સા બહાર આવતા હોય છે અને આઈ એમ શ્યોર કે આપણે બધા ચર્ચમાં થતા કિસ્સાઓથી પણ વાકેફ છીએ ને એ એ એ એ પ્રિસ્ટ કે પાદરીઓ કરેલી ભૂલો પણ આપણે ત્યાં એવી રીતે મુખર રીતે બહાર તો આવી જ છે પણ ચાલો ખાસી મુખર અને ખાસી ખાસી પ્રામાણિકતાથી બહુ નિખાલસતાથી ખેર સંત પાસેથી અપેક્ષિત પણ હોય છે આપે એવી વાતો કરી છે આપણે સંતોના નિયમોની વાત કરતા હતા અને બ્રહ્મચર્યના નિયમ પર આપણે ખાસી ઊંડાણપૂર્વક આ ચર્ચા કરી બીજા કયા નિયમો હોય રાઈટ બીજો નિયમ નૈષદભાઈ એ હોય છે કે નિસ્વાદી વર્તમાન એટલે નિસ્વાદી વર્તમાન મિનિંગ કીપિંગ યોરસેલ્ફ અબસ્ટેન્ડ કીપિંગ સેલ્ફ સેક્યુલેટેડ ફ્રોમ ફ્રોમ વેરી ડેલિશિયસ એન્ડ લશિયસ ફૂડ્સ એટલે કે કોઈ પણ સ્વાદિષ્ટ ભોજન હોય જે આમ તમારી આમ આમ બીજી વાસનાઓને ઉત્તેજિત કરે સંતે ઇન શોર્ટ કહું તો સંતે પોતાની રસા સ્વાદનું પોષણ ના કરે આનું તમને એક્ઝામ્પલ આપું કે સંતોના એવા નિયમ હોય છે કે જે કાંઈ પણ જમે એ લાકડાના પત્તર હોય જેને અમે કહીએ લાકડાના વર્તન બર્તન પત્તર કહીએ એમાં જે કાંઈ હોય ગુલાબજામુન હોય કે સમોસા હોય કે ફ્રૂટ સલાડ હોય કે કઢી હોય કે દાલ હોય બધું ભેગું કરીને યુ આર સપોઝ ટુ એમએલ ગેમ એટ એવરીથિંગ એટલે કે ભેગું કરીને તમારે સંતોએ જમવાનું હોય આનું એક સાયન્ટિફિક કારણ છે હું તમને સમજે દરેક નિયમના એક કારણો છે આવું એવું નથી કે આજથી બસો વર્ષ પહેલાં ઉટપટાંકો લખીને જતું રહ્યું અને દરેક ભગવાન સાયન્ટિફિક કારણ આપેલું છે તો સંતોએ પથ્થરમાં ભીગું કરીને જમવાનું હોય અને એવું પણ નહીં કે ચાલો આજે વરસાદ છે તો સમોસા ખાવાનું મન થયું છે કે આમ કાંઈક ભજીયા ખાવાનું મન થયું ચાલો ભજીયા બનીને જમી લઈએ એવું હોય નહીં ચાલો આજે બહુ ગરમી પડી છે તો આજે ચાલો આમ્ર રસપી લઈએ જે કાંઈ ભગવાનને ધરાવવામાં આવે એ તમે એ ફૂડ જમવાનું હોય તમારે એવું નહીં કે આજે મંચુરિયન ખાવું છે આજે પીઝા ખાવા છે આજે ટાકો ખાવો છે સેન્ડવિચ ખાવો તમે કહો આજે સેન્ડવિચ બની દેજો સંતના જીવનમાં એવું હોય કે એ જે એને પ્રસાદના રૂપમાં મળે એને સ્વીકારીને જમવાનું હોય અને બધું ભેગું કરીને જમવાનું હોય અને સંતોના નિયમમાં એવું હોય કે ત્રણ પ્રકારના આહાર હોય સાત્વિક આહાર હોય રાજસ આહાર હોય અને તામસિક આહાર હોય તો સંતોએ હંમેશા સાત્વિક આહાર જ લેવાનો હોય રાજસી અને તામસી આહાર સંતો માટે નિષિદ્ધ છે જેમ કે હું તમને કહું કે કેફીન વાળા જેટલા પદાર્થો હોય જેમ કે આપણે પેલા મળે તો તમે કીધું કે સ્વામીજી ચાય કે કોફી લેશો ચાય કે કોફી અમે એટલા માટે ના લઈ શકીએ કેમ જે એમાં કેફીન આવે તો એનીથિંગ ધેટ કન્ટેન્સ કેફીન એ કેફીન છે ને રજોગુની અને તમુગુની પદાર્થમાં આવે સોરી ઘણા લોકો ચા પીતા હોય છે પણ આ રિયલ વાત છે કેફીન તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને એક્ટિવેટ કરે એટલે કોઈ પણ વ્યક્તિ ચા કે કોફી ક્યારે કહેવાય જેને એને આમ આમ કાંઈક ઉત્તેજના જોતી હોય કાંઈક કામ કરવા માટે ઘણાને એડિક્શને પડી ગયું એટલે સંતોના જીવનમાં કેફીનવાળા પદાર્થ નિષિદ્ધ હોય બીજી વાત કે પ્યાજ લસણ ડુંગળી લસણ હોય એ પણ સંતો ના લઈ શકે હવે ઘણા લોકો એવું કહે કે ભાઈ ડુંગળી લસણ તો નોનવેજ ખાવા જેવું ઓછું છે વાત સાચી છે ડુંગળી લસણ કાંઈ નોનવેજ જેવું નથી ઘણા લોકો અમને એવું પણ કહેતા હોય કે લસણ ખાવાથી દેર મેની હેલ્થ બેનિફિટ્સ દેર વેરી ટ્રુ લસણ ખાવાથી અમુક હેલ્થ બેનિફિટ્સ જ થતા હોય પણ હું તમને કહું સંતની સાધના ખાલી શરીર પૂરતી સીમિત નથી આત્મા અને પરમાત્માનું કનેક્શન હોય સ્પિરિચ્યુઅલ જર્ની ખાલી શરીર પૂરતી નથી એટલે કદાચ ડુંગળી લસણ ખાવાથી તમને શારીરિક બેનિફિટ્સ થતા હોય પણ સંતો એ તો આત્માનું પણ જોવાનું હોય હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે માની લો કે કોઈએ મુંબઈથી અમદાવાદ જવું હોય ઘણા ઓપ્શન્સ છે તમે પેદલ પણ જઈ શકો ચાલીને પણ જઈ શકો સાયકલ થ્રુ પણ જઈ શકો તમે મોટર સાયકલથી પણ જઈ શકો તમે ફોર વ્હીલરથી પણ જઈ શકો અને તમે ફ્લાઇટ હવાઈ જહાજના માધ્યમથી પણ જઈ શકો હવે ઓપ્શન કયો સિલેક્ટ કરવો એ તમારી ઉપર આધાર છે કંઈ તમે ચાલીને જાઓ તો એ કાંઈ ખોટું નથી પણ વાર જરૂર લાગશે મુંબઈથી દિલ્હી જાઓ બાય કાર પણ ઘણા કલાકો જતા રહે તો ચાલીને તો કેટલા કલાક થઈ જાય એ એ જ રીતે તમે મેડિટેશન કરવા બેસો અથવા તો ભગવાનની અંદર તમે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા મેગતા હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે ડુંગળી લસણ ખાઈને મંચુરિયન ખાઈને ફ્રાઈડ ફૂડ જંક ફૂડ ખાઈને સ્પાઈસી ફૂડ્સ ખાઈને પીઝા ટાકો બર્ગર ખાઈને મેડિટેશન કરવા બેસજો તમને કેટલાય ડિસ્ટ્રેક્શન્સ આવશે વ્યક્તિ ધ્યાન નહીં કરી શકે એનું માઇન્ડ છે ને આમ બીજે ક્યાંય ભટક કારણ કે એ સાત સાત્વિક આહાર નથી એ રાજસ અને તામસિક આહાર છે અને તમે માની લો કે રોટલી શાક દાળ ભાત ખાઈને મેડિટેશન કરવા બેસો એ તમને ઇઝી પડશે આ પ્યાજ લસુણ મંચુરિયન ખાઈને ધ્યાન કરવું એટલે કેવી વાત છે તમે મુંબઈથી દિલ્હી ચાલીને જવા માગો છો હમ એટલું અઘરું પડી જાય રોટલી શાક દાલ ભાત ખાઈને મુંબઈથી દિલ્હી જાવ એટલે કે ફોર વ્હીલર પણ જાઓ અને તમે ફ્રૂટ્સ ખાઈને મેડિટેશન કરો એ કેવું હવાઈ જહાજના માધ્યમથી તમે મુંબઈથી દિલ્હી જાઓ એટલે પ્યાજ લસણ ખાવાનો નિષેધ એટલા માટે છે કે જ્યારે તમે ભગવાન સાથે કનેક્શન કરવામાં આ બધા ડિસ્ટ્રેક્શન છે સાત્વિક આહાર નથી બીજું કારણ એ છે ડુંગળી લસણ નહીં ખાવાનું કે ડુંગળી લસણ સ્પેશિયલી ગાર્લિક તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય એટલે સહજ રીતે તમારી અંદર ઘણીવાર સેક્સ્યુઅલ ડિઝાયર્સ વધવાની સંભાવના વધી જાય બરાબર અને એ સંતના બ્રહ્મચર્ય માટે હાનિકારક છે એટલા માટે પણ સંતો લસણ ડુંગરી નથી ખાતા ત્રીજું કારણ હું તમને કહું એક ડૉક્ટર રોબર્ટે એક રિયલ રિસર્ચ કરેલું છે કે લસણની અંદર ગાર્લિકની અંદર સલ્ફોન હાઇડ્રોક્સિલ આયન્સ આવે હવે સલ્ફોન હાઇડ્રોક્સિલ આયન્સનું કામ શું ઇટ ઇઝ હાર્મફુલ ફોર યોર બ્રેન એ શું કરે તમારું જે બ્લડ બ્રેન બેરિયર હોય ને એમાં પેનેટ્રેટ કરે અને તમારા બ્રેઇન સેલ્સને ડેમેજ કરી શકે ગાર્લિક અને એ તમારા બ્રેઇન માટે સારું નથી એટલે પણ સંતો ગાર્લિકનો નિષેધ રાખે ચોથી વસ્તુ એ કે ગાર્લિક અને લસણ ડુંગળી અને લસણ એ તમારી પેરે સોરી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરી શકે એટલે તમારી અંદર એંગરના લેવલ્સ પણ વધી શકે વધે જેવું નહીં વધવાની એક સંભાવના કરી એટલે સંત માટે ગુસ્સો કરવો સારું નહીં સંત માટે બ્રહ્મચર્યમાં સારું નથી એટલા માટે અનિયન ગાર્લિક નિષેધશે એ કાંઈ મીઠ ખાવા જેવી ખરાબ વસ્તુ નથી પણ સાધનામાં વિક્ષેપ રૂપ થાય વિક્ષેપ રૂપ થાય એટલા માટે નિષિદ્ધ છે હવે ઘણા લોકો એવા પણ હોય એક છોકરો મને મળ્યો હતો વિદેશમાં એ અમેરિકન હતો હું એ કે સ્વામીજી આમ ગોઈંગ ટુ ઇટ ચિકન મેં કીધું ઇડિયટ યુ આર નાટ ગોઈંગ ટુ ઇટ ચિકન મેં કીધું તું એમ ના કે હું ચિકન ખાવા જાઉં છું તું એમ કે હું કોકનું મર્ડર કરીને એનું લોહી પીવા જાઉં છું હવે ચિકન ખાઈને મેડિટેશન કરવા બેસે થાય કોઈથી મેડિટેશન કોઈ દિવસ થાય મેડિટેશન તમે આ કેવા પ્રકારનું જીવન છે તમારી જીવા ઇન્દ્રિયને સંતુષ્ટ કરવા તમે કોકના જીવ લઈ લો આના જીવી રાક્ષસીતા બીજી કોઈ હોઈ શકે હવે આવા મીટ ખાનારા ઘણીવાર એમ કે વી આર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આર એ ગુડ એન્વાયરમેન્ટલિસ્ટ કેવી રીતે તમે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોઈ શકો તમે એક બકરો ખાઓ તો એ બકરા તમે એક કિલો મીટ ખાઓ તો એ મીટ પાછળ એ બકરા એ સો કિલો એ બકરા એ સોથી દોઢસો કિલો પત્તા પૌધા ખાધા હોય ત્યારે એક કિલો મીટ બને હવે એ બકરાને ખાવા માટે સોથી દોઢસો કિલો તમે પત્તા અને પૌધા કાપ્યા હોય અને પછી તમે તમારી જીવવા ઇન્દ્રિયને સંતુષ્ટ કરો તમે કેવી રીતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોઈ શકો એટલે મીઠ તો હાવ નિષેધ જ હોય પણ સંતોના જીવનમાં હંમેશા રાજસ અને તામસી આહારનો નિષેધ હોય એના પણ આગળ આનું એક કારણ છે કે ભગવાને કીધું છે જીવા ઇન્દ્રિય ઉપર શું કામ કંટ્રોલ રાખવું તો ભગવાને કીધું છે સર્વેશામ ઇન્દ્રિયાનામ શોભ હેતુ રસો મતઃ તન મૂલા સકલાહ દોષાહ પ્રવર્તનથી અગહેતવ એનો તમને અર્થ સમજાવો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે નરકના દ્વાર કામ ક્રોધ અને લોભ છે તો આ શ્લોકમાં એમ લખેલું છે કે કામ ક્રોધ અને લોભ આવા જેટલા પણ અંતઃશત્રુઓ છે ને જે પાપના જે મૂલ છે એનું પણ મૂલ રસાસ્વાદ છે એટલા માટે સંતોના જીવનમાં આહાર સંબંધી સંયમ હોવો બહુ જરૂરી છે એટલે જ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્ર એમ લખ્યું સર્વે ઇન્દ્રિયાની જીયાની રચના તો વિશેષ થ બધી ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી પણ રસના ઇન્દ્રિયને તો ખાસ વિશેષ વશમાં રાખવી હવે તમે રોજ મંદિરમાં બેઠા ભજીયા અને ઘીવાળા લાડુ રોજ ખાધા કરો તો તમારી કામવાસના ઉત્તેજિત જ થાય ને એટલે સંયમ બહુ જરૂરી છે બરાબર એટલા માટે આ જરૂરી છે એટલે આપણે તે બહુ બહુ સ્પષ્ટ રીતે કહેવતમાં કહેવાયું છે અન્ન એવો ઓળકાર રાઈટ એનું એનું પણ કદાચ કારણ અને વિજ્ઞાન બંને એની પાછળ આ જ છે બે ગ્રંથોમાં લખ્યું છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ જી જી રાઈટ તો એક આ બીજો નિયમ થયો કે જીવા પર થોડો રાઈટ રસોસ્વાદ રસાવાદ ઉપર કંટ્રોલ રાખવા ત્રીજો નિયમ છે નિર્લોભી વર્તમાન એટલે કે લોભ સંબંધી વિચારો ના કરવા જેમ તમારા ગ્રહસ્થ માટે પૈસા હોવા જરૂરી છે એમ સંતોના જીવનમાં એમ લખેલું છે કે સંતને અમારા નામના કોઈ પર્સનલ બેંક એકાઉન્ટ્સ ના હોય ફોર એક્ઝામ્પલ તમે મારા નામનું અખંડ સ્વામીનું કોઈ પર્સનલ બેંક એકાઉન્ટ નહીં જુઓ કે અમારા નામની કોઈ પ્રોપર્ટી ના હોય ભગવાને આ આ ભગવા કપડામાં સિલાઈ કરેલા કપડાં ના હોય આમાં કોઈ પોકેટ્સ ના હોય એટલે તમે કોઈ પઝેશન્સ રાખી ના શકો ધન એક્યુમ્યુલેટ કરવાના પણ વિચારો આવી જાય ધેન યુ આર સપોઝ ટુ ફેસ્ટ ફોર ડે પૈસાને અમે અડી જઈએ ને તો પણ આમ રિયલ સંતોના નિયમ પ્રમાણે એક ઉપવાસ કરો પડે તો આ ત્રીજો નિયમ છે નિર્લોભી વર્તમાન અમે કપડાં પણ બે જોડી જ રાખી શકીએ નહીષદભાઈ કપડાં પણ અમારા બે જોડી જ હોય અમે ત્રીજી જોડે કપડાં પણ ના રાખી શકીએ આ કપડા દિવસ સવારે ધોવાના અને બીજા દિવસ બીજી પહેરવાની એટલે સંતો એ અપરિગ્રહ વૃત્તિ જેને કહેવાય પૈસાનો સ્પર્શ નહીં પૈસાના વિચારો નહીં કોઈ બીજી વસ્તુ પદાર્થ સંગ્રહિત કરવાનો વિચાર નહીં આ ત્રીજો નિયમ થઈ ગયો નિર્લોભી વર્તમાન અને ચોથો નિયમ અમારો એ થઈ ગયો નિસ્નેહી વર્તમાન જે શરૂઆતમાં આપે જે પ્રશ્ન પૂછ્યો કે પોતાના જે શરીરના સંબંધીઓ હોય એની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ના રાખી શકીએ જેમ કે તમે કીધું કે મારે ચૌદ વર્ષ થઈ ગયા સંત દીક્ષા દીક્ષા લીધા એના દસ વર્ષ થયા તો દસ વર્ષથી આઈ હેવ નોટ હેડ એની કોન્વર્સેશન્સ વિથ માય ફેમિલી મેમ્બર્સ કોઈ પણ પ્રકારનો હવે ફિઝિકલી ડિટેચમેન્ટ તો રાખવું જ જોઈએ પણ ઇમોશનલ ડિટેચમેન્ટ પણ બહુ જરૂરી છે કે ભાઈ હવે હું એમ વિચારું કે પૂર્વાશ્રમની મારી બેન શું કરતી હશે મારા ભાઈ શું કરતા હશે હું જીજાજી બની ગયો હોઈશ મારા હું મામા બની ગઈ હોઈશ હું કાકા બની ગયો હવે ભાઈ તારે કાકાને મામા જ બનવું હોય તો જ રહેવું હતું ને એટલે સંત માટે ઇમોશનલી પણ તમારે સેક્લુડ રહેવું જોઈએ કે તમારા પૂર્વાશ્રમના જેટલા રિલેટિવ્સ હોય તમે એમ વિચારા કર્યો શું કરતા હશે અત્યારે એને જોબ મળી ગઈ હશે શું કરતા આમ આ બધા ડિસ્ટ્રેક્શન્સ કહેવાય તમારી સાધનામાં એટલે ઇમોશનલ ડિટેચમેન્ટ હોવું જોઈએ અને ફિઝિકલ ડિટેચમેન્ટ પણ હોવું જોઈએ અને સંતોના જીવનમાં એવું પણ લખેલું છે કે જે ગામમાં મારો જન્મ થયો હોય એ ગામમાં એ ભૂમિમાં પણ ના જઈ શકે એનું કારણ એ છે કે ભાઈ હવે મેં કીધું એમ વસુદેવ કુટુંબકમ તમને એક ભૂમિ પ્રત્યે અટેચમેન્ટ ના થવું જોઈએ કે નહીં તો તમને બીજી જગ્યાએ ડિટેચમેન્ટ થઈ જાય એટલે આ સંતોના જીવન માટે લખ્યું કે ભાઈ દેહના સંબંધીઓથી ભગવાને આમ તેવું લખ્યું છે કે તમારે પૂર્વાશ્રમના રિલેટિવ સાથે પ્રેમ રાખો કેટલો પ્રેમ રાખો જેટલો તમે પૂર્વજન્મના રિલેટિવ્સ સાથે રાખો છો એટલો હવે પૂર્વજન્મના રિલેટિવ્સ આપણને કોઈ યાદ છે એની સાથે આપણે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાના નથી એમ સંત માટે આ લખેલું છે એટલે આ ચોથો નિયમ છે નિસ્નેહી વર્તમાન અને પાંચમો અને બધાથી અઘરામાં અઘરો એ છે નિર્માની વર્તમાન એટલે કે લિવિંગ એ વેરી હમ્બલ લાઈફ વેરી એલ્ટ્રોઇસ્ટિક લાઇફ વેરી ડાઉન ટુ અર્થ કમ્પેસનેટ લાઈફ એકદમ સરળ સહેજ અને નિર્માની જીવન જીવવું આ બહુ બહુ અઘરો નિયમ છે બીજા નિયમોનું પાલન કરવું હજી હેલું હોઈ શકે પણ આ નિયમનું પાલન કરવું બહુ અઘરું છે કેમ જે માનનો ત્યાગ કરવાનો છે આમાં માન એટલે સર્વસ્વનો ત્યાગ કરવાનો છે ઘણી વાર થાય કેવું જો માન અર્જિત કરવાના ઘણા બધા ઉપાયો છે એમ માન અર્જિત કરવાનો એક ઉપાય આ પણ છે હું તમને કહું વ્યક્તિ ઘણી વાર બ્રહ્મચર્ય પાલન કરીને માન અર્જિત કરે કે ભાઈ હું બ્રહ્મચર્યનું પાલન કરું વ્યક્તિ ઘણી વાર પોતાના સંબંધીઓનો ત્યાગ કરીને એમ અહંકાર લે કે ભાઈ હું મારા સંબંધીઓનો ત્યાગ કર્યો છે વ્યક્તિ ઘણી વાર ધનનો ત્યાગ કરીને અહંકાર કમાય કે ભાઈ હું ધનનો ત્યાગ કરું છું ધનને અડતો નથી એટલે આ બહુ અઘરો નિયમ છે આને સ્પિરિચ્યુઅલ ગો કહેવાય બીજા બધા ઈગો કરતાં સ્પિરિચ્યુઅલ ઈગો ઓળખવું બહુ અઘરું છે કેમ સ્પિરિચ્યુઅલ ઈગો બહુ ડેન્જરસ અને બહુ સટલ કલ્પના પણ ના કરે છે ત્યાગ કરવાનું માન આવી જતું હોય એટલે ઘણી વ્યક્તિ આ બધું ત્યાગ કરીને શું કરે માન અર્જિત કરે એટલે આ પણ સ્પિરિચ્યુઅલ ઈગોથી દૂર રહેવું સંતો માટે બહુ જરૂરી છે અને સંતોના જીવનમાં એવું લખેલું છે કે ભાઈ કોઈ તમારું ખરાબ ચિંતવન કરે દાખલા તરીકે કે હું કોક ઇવેન્ટ ગયો હોય સો વ્યક્તિ બેઠા હોય અને કોકે મારું જાહેરમાં સો વ્યક્તિ વચ્ચે અપમાન કરી નાખ્યું કે અખંડ સામે તમે આ શું કરો છો કે ચાલો લાફો મારી લીધો તો હવે સંતોના જીવનમાં એવું લખેલું કે યુ આર નોટ સપોઝ ટુ રિએક્ટ હવે એને મને લાફો માર્યો કે મારું અપમાન કર્યું તો મારે હવે એનું અપમાન ના કરે મારે એને લાફો ના મારે તો શું કરાય યુ આર સપોઝ ટુ રિસ્પોન્ડ ગીવ હિમ એ રિસ્પોન્સ રિએક્શન નહીં દેવાનું રિસ્પોન્સ દેવાનું રિસ્પોન્સ દેવાના બે પ્રકારો ભગવાને કીધા છે એક તો એને માફ કરી દો કોકે તમારું સો વ્યક્તિ વચ્ચે અપમાન કર્યું તો હવે તમારે રિએક્શન દેન્સ લાફો નથી મારવાનો હવે તમારે એને માફ કરી દેવાનું ભગવાનને દિલથી પ્રાર્થના કરો ભગવાન એને માફ કરી દો એનાથી પણ આગળ અને અઘરામાં અઘરું એ છે કે તમારે એના ભલા થાય એવા વિચારો કરવાના છે કે ભગવાન એનું સારું કરજો હવે કોઈ વ્યક્તિ આ કરી શકે જે તમારું ઈર્ષા તમારી સાથે ઈર્ષા કરતા હોય દ્વેષ રાખતા હોય તમને મારી નાખવા સુધીના પ્રયત્ન કરતા હોય એને તમારે માફી આપીને એનું ભલું થાય એવા વિચારો કરવાના ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ભગવાને આનો શ્લોક લખેલો ગાલી દાનમ તાડમ ચ કૃતમ વીરજનહી ક્ષંતવ્યમ એવ સર્વેશાં ચિંતનીયમ હિતમચત એટલે કે કોઈ તમને ગાલી અપશબ્દો બોલે મારે તાડન કરે તો તમારે શું કરવાનું એને માફ કરીને ચિંતનીયમ હિતમ ચી આ બહુ અઘરું છે શું ચિંતનીયમ હિતમચ એટલે કે એનું ભલું થાય એવા વિચારો કરવાના એક સુફી સંત હતા હવે એને સ ગામમાં રહેતા હતા ગામના જે રાજા હતા હવે સુફી સંતની આબરૂ ગામમાં બહુ વધવા લાગી એટલે રાજાને પણ ઈર્ષા થવા લાગી કે મારા કરતાં હવે આ સંતની આબરૂ વધવા લાગી એટલે રાજાએ શું કર્યું ગામમાંથી બે ત્રણ વેશ્યાઓને મોકલી અને એને કીધું કે આ સંતને તમે ભ્રષ્ટ કરી દો એટલે આની આબરૂ જ જતી રહે આખા ગામમાંથી વેશ્યાઓ આવે છે રાતના સમયે સંતને ભ્રષ્ટ કરવાનો બહુ પ્રયત્ન કરે પણ સંત ભ્રષ્ટ થતા નથી સાધનામાં લીન હોય છે એટલે રાજાએ છતાં પણ ગામમાં મિથ્યા અપવાદ ફેલાઈ દીધો કે આ સંત આ મહિલા સાથે ભ્રષ્ટ થયેલા છે અને એમ કરીને એને ગામમાંથી બહાર કાઢી નાખ્યા હવે આટલું અપમાન કર્યું મિથ્યા આપવાદ એટલે કેટલું કહેવાય અને એ પણ તમે જે છે નહીં એ એની ઉપર દોષ નાખ્યો કેટલું મોટું અપમાન કહેવાય સંતે સામે કોઈ રિએક્શન ના આપ્યું હવે રિસ્પોન્સ કેવી રીતે આપે એ હું તમને કહું વર્ષો પછી એ રાજાને એક એવો કન્ટીજિયસ ડિઝીઝ થઈ કે કોઈ એનો સ્પર્શ કરે ને તો એને પણ એ રોગ થઈ જાય આ રિયલ વાત છે હવે એની ત્રણ ચાર પત્નીઓ હતી કોઈ એની સેવા કરવા આવે નહીં પત્નીઓ કે દીકરાઓ જ સેવા કરવાના આવે તો બીજા મંત્રીગણમાંથી તો કોઈ આવે જ નહીં રાજા નાની ઉંમરમાં મરવા પડ્યા કોઈ સેવા સંતને આ ગામની બહાર હતા સંતને જ્યારે આ ખબર પડી ત્યારે સંત સ્પેશિયલ એ સંત માટે પ્રાર્થના કરે ભગવાનને હવે જો માફી આપી દીધી માફી આપીને શું કરે છે પ્રાર્થના કરે અને સંત ખુદ એ રાજાની સેવા કરવા આવે છે બે ત્રણ મહિના સેવા કરે છે અને ભગવાનના આશીર્વાદથી એને સાજા કરી દે છે તો આ સંતની પરાકાષ્ઠા છે કે રાજાએ એમની સામે મિથ્યા અપવાદ નાખ્યું તો પણ સંતે એને માફ કરીને એની સેવા કરી તો સંતોના ધર્મમાં આ આવે છે આટલી પરાકાષ્ઠાવાળું જીવન હોવું જોઈએ એટલે કે આને આપણે કહીએ તો સ્પિરિચ્યુઅલ મેચ્યુરિટી જેમ સ્પિરિચ્યુઅલ ઈગો આવે એમ સ્પિરિચ્યુઅલ મેચ્યુરિટી આવે કે કોઈ તમને બહુ અપમાન કરે તો એને શાપ પણ ના દેવાય સંતે સંત પાસે સામર્થ્ય હોય ભજનનો પ્રતાપ હોય એટલે એને શાપ આપી દે ગુસ્સામાં આવે તો એ પણ સંતની મેચ્યોરિટી નથી અને કોઈ તમારા બહુ વખાણ કરે તમે પોતાની નામ અર્જિત કરવા માટે કોઈકને આશીર્વાદ આપી દો તારે બે છોકરા થશે તો આશીર્વાદ આપે શું કામ પ્રસિદ્ધિ માટે શાપ આપે શું કામ ખોટું લાગ્યું એટલા માટે ધીસ ઇઝ નોટ ડિફાઇન્ડ એ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી તો બંનેમાં માનમાં પણ હરખાઈ ના જવું અપમાનમાં પણ ઉદાસ ના થઈ જવું અપમાનમાં ડિપ્રેશનમાં ના જવું માનમાં ઉત્સાહિત ના થઈ જવું એ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી સંતની અંદર હોવી જોઈએ તો આ બધા નિયમો તો ખાસા એટલે અતિશય અઘરા કેવી રીતે આ હાંસલ થતા હોય છે તાત્કાલિક તો આ એમ શ્યોર કે નહીં જ થતું હોય કે આવીને તરત જ આ નિયમો પાળવાથી આ નિયમો એટલા બધા હસ્તગત થતા પણ નહીં હોય તો આ તો આખી જીવન માગી લે તેવા નિયમો છે આખી પ્રક્રિયા ઘણી લાંબી છે પ્રક્રિયા લાંબી છે નૈશદભાઈ પણ જ્યારે તમને સામે એવું ડેસ્ટિનેશન દેખાય ને હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આજકાલ ઘણા લોકો વર્ષોથી તમે જુઓ તો ઘણા ઇલિગલી વિદેશમાં જતા હોય છે પરિવાર અહીંયા હોય એને ખબર છે કે એક એક કરોડ ખર્ચીને અમેરિકા જવા માગતા હોય શું કામ ઇલિગલી અને એને ખબર છે પકડાઈ જઈશું તો જેલમાં જશું પરિવાર અહીંયા હોય પૈસાનો જોખમ લે છે જીવનનું જોખમ લે છે અસુવિધાઓનું જોખમ લે છે પણ શું કામ વિદેશ જવાનો ટ્રાય કરે છે કારણ કે એને સામે ડેસ્ટિનેશન દેખાય શું ડેસ્ટિનેશન દેખાય છે અમેરિકાનું જીવન દેખાય છે કે પૈસા મળશે મળે કે ના મળે બીજા નંબરની વાત છે પણ એની અંદર એવું દ્રઢ ડિટર્મિનેશન હોય છે એને ડેસ્ટિનેશન દેખાય છે અમેરિકા એટલે કોઈ પણ જોખમ લેવા માટે તૈયાર હોય છે રાઈટ એમ સંતને પણ સામે જ્યારે ભગવાનનો આનંદ દેખાય ને ત્યારે એ કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર હોય હું તમને બીજો એક્ઝામ્પલ આપું કે કોઈ માણસને મહિનાનો એક કરોડની ઇન્કમ હોય અને એને છોડી દીધી તો ઘણા માનવા તૈયાર નથી એક મહિનાના એક કરોડની જોબ તમે કેમ છોડી દીધી આવું કાંઈ શક્ય હોઈ શકે પછી ઓલો ભાઈ એને કે ભાઈ મને મહિનાને પચાસ કરોડનું એક મળી ગયું છે એટલા માટે મેં મહિનાના એક કરોડની જોબ છોડી દીધી તો હવે સામે એને કંઈક ગોલ દેખાય છે કાંઈક વસ્તુ એક પ્રાપ્ય વસ્તુ દેખાય છે એટલે આટલો મોટો ત્યાગ કરી શકે એમ સંતને જ્યારે ભગવાનનું સુખ દેખાય ને ભગવાનનો આનંદ ત્યારે એ આ બધા નિયમો પાલન કરવાને એને હાવ સહજ લાગે તો આ નિયમો માફ કરજો મારા અલ્પ જ્ઞાનને બિલકુલ ધ્યાને ન લેશો આ નિયમો માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના છે કે સમગ્ર સનાતન ધર્મના સાધુ સંતના પણ આ જ નિયમો જો આમ ઇનડિરેક્ટલી તમને કહું તો ફિઝિકલી ભલે આ નિયમો ભગવાન સ્વામિનારાયણના આ સંતો માટે એક્સક્લુસિવ લખેલા ઓકે એટલે આમ આ નિયમોનું મોટ આ નિયમો સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો માટે લખેલા બરાબર છે એટલે એક્સક્લુસિવલી આ મોટા ભાગે સંતો પાડતા હોય છે પણ નોર્મલી સનાતન ધર્મના કોઈ પણ સંત હોય એ ભગવાન તરફ ગતિ કરવા માગતા હોય તો બ્રહ્મચર્ય જ ભલે તમે બાહ્ય રીતે કદાચ બેનો સાથે વાત કરતા હોય પણ ઇન્ટરનલ બ્રહ્મચર્ય તો પાલન કરવું પડે ઇન્ટરનલ ડિટેચમેન્ટ તો જોઈએ જ કોઈ પણ સંત હોય કોઈ પણ સંત હોય ને ઇન્ટરનલી તો ધન પ્રત્યે અનાશક્તિ જોઈએ જ એટલે આમ જોવા જવું હોય તો બધા સંતો માટે લાગુ પડે બિલકુલ બિલકુલ તો સાચા સંતની વ્યાખ્યા આપ શું આપો છો બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો તમે સાચા સંતની પરિભાષા મારી દ્રષ્ટિએ વન હુ યુ વિથ ગાડ એન્ડ નાટ હિમસેલ્ફ જે તમને ભગવાન સાથે જોડે પોતા નહીં હવે આજકાલ ઘણા લોકો એવા પણ હોય છે કે જે ભગવાનને પ્રચારને માધ્યમ બનાવીને પોતાનો જ પ્રચાર કરતા હોય તો આવા ફરજી લોકોથી દૂર રહેવું જોઈએ અમુક લોકો એવા હોય કે જે ભગવાનના પ્રચારને માધ્યમ બનાવીને પચાસ ટકા પોતાનો પ્રચાર કરે પચાસ ટકા ભગવાનનો પ્રચાર કરે તો ફિફ્ટી ફિફ્ટી એટલે આ પણ સાચા સંતની પરિભાષામાં ન આવે સાચા સંત એને જ કહેવાય કે જે એ સો ટકા ભગવાનનો જ પ્રચાર કરે અને જ્યારે તમે ભગવાન સાથે જોડાઓ ત્યારે એ વ્યક્તિ રાજી થાય એને સાચા સંત કહેવાય આવા સંત જે હોય ને પછી એનો પ્રચાર ભગવાન કરે પછી એનો પ્રચાર ભગવાન કરે પહેલાં શું થાય જે સાચા સંત ના હોય કાં તો ફિફ્ટી ફિફ્ટી પોતાનો પ્રચાર કરે અમુક તો ભગવાનના નામે સો સો ટકા પોતાનો જ પ્રચાર કરે આવો પોતાનો કરેલો પ્રચાર લાંબા સમય ચાલતો નથી ભગવાન જ્યારે તમારો પ્રચાર કરે અને ભગવાન તમારો પ્રચાર ક્યારે કરે જ્યારે તમે ભગવાનનો પ્રચાર કરો એટલે સાચા સંતની પરિભાષા એ જ છે કે એ એ સો ટકા એનો અંદરનો ઇન્ટેન્શન એવો જ હોય કે મારા શરણમાં આવેલું કોઈ પણ મોક્ષો એ ભગવાનને પામે એને જ સાચા સંત કહેવાય તો એક આપના વ્યાખ્યાનોની જે આખી આખી શ્રેણી છે એમાં પણ આપ પ્રાર્થનાનું મહત્વ નામ સ્મરણનું મહત્ત્વ અને બીજા ઘણા બધા એવા ગુણોને આપ હાઈલાઇટ કરો છો કે જે કદાચ સામાન્ય જીવન જીવવા માટે ઘણા ઉપકારી સાબિત થાય જેમ કે માફી આપવી જોઈએ કહીએ છીએ આપણે મને એ જાણવું છે આપની પાસેથી આ બધી જ વિધિ વિધાનો કે પદ્ધતિનો અમલ કરીને શું આજના જીવનમાં સ્ટ્રેસ કે સુખી સ્ટ્રેસ ઓછો કરી શકાય સુખી થઈ શકાય આજે એ પ્રકારની જીવનશૈલી લગભગ બધા જીવે છે કે જેમાં સુખ તરફ ગતિ છે પણ સુખ મળતું નથી અને સરવાળે જે માથે સ્ટ્રેસ ભેગો થાય છે એ નફામાં હોય છે એટલે કઈ રીતે આપ શું સલાહ આપશો આપ શું કહેશો કઈ રીતે વધુ વધુ પોતપોતાનું જીવન થોડું વધારે સુખરૂપ જીવવું આ જે તાણ છે આ તણાવ છે આ જે સ્ટ્રેસ છે એ ઓછો મહેસૂસ કરવો આજની જીવનશૈલીને ધ્યાને રાખીને કેવા પ્રકારની જીવનશૈલી આપનાર જોઈએ કઈ રીતે જીવવું જોઈએ જો નૈશદભાઈ તમે બહુ સરસ પ્રશ્ન પૂછો આ સ્ટ્રેસનો જે ટોપિક છે ને એ આપણે નેક્સ્ટ ટાઈમ તો બહુ સરસ રીતે કરીશું પણ તમે જે સંક્ષિપ્તમાં પૂછો ને હું એનો સંક્ષિપ્તમાં જવાબ આપું કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટ્રેસ આવે શું કામ તમે કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથમાંથી આની વ્યાખ્યા ઉઠાવી લો કોઈ સાયકિયાટ્રિસ્ટને પૂછી લો કોઈ ફિલોસોફરને પૂછી લો કોઈપણને પૂછી પૂછી લો આમ તમને રિયલ સ્ટ્રેસની વ્યાખ્યા એ છે કે એક્સપેક્ટેશન્સ માઇનસ રિયાલિટી ઇક્વલ સ્ટ્રેસ તમારી અપેક્ષાઓ જે હોય માઇનસ રિયાલિટી માની લો કે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ છોકરાના મનમાં એમ હોય કે આ છોકરી મને સો ટકા પ્રેમ કરતી હશે એ એક્ઝામ્પલ આપું છું છોકરો એ ટકા એ છોકરીને કેટલા ટકા પ્રેમ કરે એમ નહીં છોકરાના મનમાં એવું છે કે આ છોકરી મને સો ટકા પ્રેમ કરતી હશે આ એની એક્સપેક્ટેશન્સ થઈ ગયું હવે રિયાલિટી જ્યારે એની સામે આવશે કે આ છોકરી તો મને પચાસ ટકા જ પ્રેમ કરે છે તો હન્ડ્રેડ માઇનસ ફિફ્ટી પચાસ ટકા એને સ્ટ્રેસ આવશે આવશે અને આવશે એટલે સ્ટ્રેસની પરિભાષા આ જ છે કે એક્સપેક્ટેશન્સ માઇનસ ઇક્વલ સ્ટ્રેસ હવે સ્ટ્રેસમાંથી બહાર નીકળવાના અનેક ઉપાયો છે અનેક એટલે એના ફિઝિકલ લેવલે ઉપાયો છે મેન્ટલ લેવલે ઉપાયો છે સ્પિરિચ્યુઅલો પણ ઘણા ઉપાયો છે પણ અહીંયા એક ઉપાય હું તમને કહું જે બહુ આમ સાયન્ટિફિકલી પ્રૂવન છે સ્પિરિચ્યુઅલી પણ પ્રૂવન છે અને મેં ખુદે પણ અજમાયેલો છે ગ્રેટિટ્યુડ જેને આપણે ગુજરાતીમાં કૃતજ્ઞતા કહીએ એક આ આની ઉપર એક વાત છે હું તમને કહું કે એક એક ગામમાં એક સંત રહેતા હતા અને એક બહુ ગામના બહુ અમીર ઇન્સાન હતા એમનું ભગવાને કરોડોની સંપત્તિ આપી હતી હવે વ્યક્તિ બહુ સારા હતા મંદિરોમાં ઘરને દાન આપે ગરીબોને દાન આપે એટલે એ રઈશ ઇન્સાનને એ અમીર ઇન્સાનને ખ્યાલ હતો કે આ ગામમાં જે સંત છે ને એને ભગવાન સાથે સાક્ષાત વાતો થાય છે એટલે એ ભાઈ આવે છે સંત પાસે કે મેં એવું સાંભળ્યું છે કે તમારે ભગવાન સાથે સાક્ષાત વાતો થાય છે એટલે સંતે કીધું બોલો ને તમારું શું કામ હતું એટલે એ જે ગામના બહુ કરોડપતિ ઇન્સાન હતા એને એવું કીધું કે તમે ભગવાનને એવું કહેજો કે ભગવાને આજ દિવસ સુધી મને બહુ સંપત્તિ આપી છે હવે જરૂર નથી હવે એની જરૂર નથી હવે હું બધાની આજીવન સેવા કરું તો પણ ખૂટે એમ નથી એટલે સંતને બીજા દિવસે ભગવાન સાથે વાત થઈ એટલે ભગવાને એને એવું કીધું કે એને એવું કહેજો જો એને જાજુ જોતું ના હોય ને તો શુક્ર અદા કરવાનું બંધ કરી દે આભાર વ્યક્ત કરવાનું બંધ કરી દે એટલે ઓલા સંત સમાધિમાંથી બહાર આવે છે બીજા દિવસે એ ભાઈને બોલાવે છે અને એમ કહે છે કે મેં તમારો રજૂઆત ભગવાન આગળ મૂકી ભગવાને એવું કીધું કે જો તમારે વધારે ના જોતું હોય તો મારો આભાર વ્યક્ત કરવાનો બંધ કરી દો એટલે ઓલા અમીર ઇન્સને એવું કીધું સંતજી એ તો મારાથી કોઈ દિવસ બંધ નહીં થાય તો સંતે કીધું તો તમને ભગવાન આજીવન આપ્યા કરશે બીજા દિવસે એક ગામના ગરીબ ઇન્સાન આવ્યા સ્વામીજી પાસે આવ્યા અને એમ કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે તમારે ભગવાન સાથે સાક્ષાત વાતો થાય છે સ્વામીજી કે હું છે બોલને ભાઈ કે ભગવાને રહેવા માટે ઘર નથી આપ્યું પહેરવા માટે કપડાં ન આપ્યા ખાવા માટે રોટલો ન આપ્યો તમે એને શિકાયત કરજો મારી ફરિયાદ કરજો કે કાંઈક તો આપે આ ગામના કેટલા લોકોને કેટલું આપે મને કેમ કાંઈ નથી આપતા સંતે બીજા દિવસે ભગવાન સાથે સાક્ષાત વાતો કરી એટલે ભગવાને એને એટલું કીધું કે એ ગરીબને એમ કહેજો કે ફરિયાદ કરવાનું બંધ કરે અને મારો આભાર વ્યક્ત કરવાનું શરૂ કરી દે એટલે બીજા દિવસે સંત એ ગરીબને બોલાવે છે અને એમ કહે છે કે મારા ભગવાન સાથે સાક્ષાત વાત થઈ અને ભગવાને એવું કીધું કે તમે ફરિયાદો બહુ જાજી કરો છો કે ભગવાને મને રોટલો નથી આપ્યો કપડા નથા આપ્યા તમે ફરિયાદ કરવાનો બંધ કરી દો અને આભાર વ્યક્ત કરવાનું શરૂ કરી દો એટલે ઓલા હવે ઓલા ગરીબ હવે આ આપણને રિલેટ કરે છે કે આપણે પણ આવી ફરિયાદો કરતા હોય છે ઓલા ગરીબ ભાઈએ એમ કીધું કે સ્વામીજી તમે મને એમ કહો છો કે ફરિયાદ કરવાનું બંધ કરો ભગવાને મને શું આપ્યું છે તો હું ભગવાનનો આભાર વ્યક્ત કરું રહેવા માટે ઘર ન આપ્યું ખાવા માટે કપડાં ખાવા માટે કાંઈ અન્ન નથા આપ્યો રહેવા પહેરવા માટે કાંઈ કપડાં નથા આપ્યા તો હું ભગવાનને આભાર હેનો કહું પછી સંતે એને એમ કીધું ભગવાને તને મનુષ્ય શરીર તો આપ્યું છે ને આ એક એક કિડની એક એક લંગ્સ આંખ્યો હાથ પગ કેટલા કેટલા કિંમતી છે તો એનો આ તો આભાર વ્યક્ત કર ભગવાન રોજ સવારે તમને જગાડે છે એનો તો આભાર વ્યક્ત કરો રોજ સવારે આખી દુનિયામાં ચાર લાખ લોકો સવારે આંખ નથી ખોલતા આપણા ભારતમાંથી જ કમસે કમ ત્રીસથી પાંત્રીસ હજાર લોકો રોજ સવારે આંખ નથી ખોલતા આપણે ખોલીએ છીએ તો એ ભગવાનનો આભાર વ્યક્ત ના કરવો જોઈએ તમે જુઓ કેટલા બિચારા અપાહિઝ લોકો હોય છે કોકને એક આંખ ના હોય એક હાથ ના હોય એક પગ ના હોય એક કિડની ના હોય એક લંગ્સ ના હોય તમને ભગવાને બધું આપ્યું તમે એનો આભાર વ્યક્ત ના કરી શકો ભગવાને તમને આ ખુલ્લું મેદાન આપ્યું છે શુદ્ધ હવા આપી છે એનો તમે આભાર વ્યક્ત ના કરી શકો એટલે ઓલા ગરીબ કે આ બધું તો કંઈ આભાર વ્યક્ત કરવાનો હોય આ તો ભગવાનને અધિકારથી આપવું પડે તો સંતે એને એમ કીધું તો આ જીવન તમે ગરીબ જ રહેશો કહેવાનો ભાવ આ સ્ટોરી મેં જ્યારથી સાંભળી છે ને મને જેટલી વાર હું કહું કે સાંભળું મને એટલું બધું ઇન્સ્પિરેશન આપે છે નૈષભાઈ એનું કારણ છે આ સ્ટોરી આમ સિમ્પલ સ્ટોરી છે પણ દરેક વ્યક્તિના જીવનમાં લાગુ પડે છે આ જ સ્ટોરી મેં જ્યારથી સાંભળી છે ને હું હું પણ હું મારી રિયલ વાત કરું હું જ્યારે પહેલી ભગવાનના આગળ દર્શન કરવા જાઉં ને તો પહેલાં મારા માઇન્ડમાં પહેલાં એવું લિસ્ટ જ હતું કે ભગવાન આનું ટેન્શન છે એમ આ કામ છે આ વ્યક્તિ નડે છે આમ કરે છે આ આનું હરખું સમજાવો આમ કરે છે ભગવાન આનું દુઃખ છે હજી આ હરખું કરી દે જ્યારે જ્યારે હું રિયલ મારી વાત કરું હું જ્યારે ભગવાનને મંદિરમાં પ્રાર્થના કરું ને ત્યારે ભગવાનના દર્શન કરવાથી હું ખુદ સ્ટ્રેસમાં આવી જતો હતો શું કામ હું ભગવાન પાસે માંગ માંગ જ કરતો હતો

એટલે હું જ્યારથી હું જોતો હતો કે મંદિરમાં દર્શન કર્યા પછી મને એમ થાય કે આમ ભગવાન મારાથી દૂર જતા હોય ને એવી મને ફિલિંગ આપતી હતી પણ જ્યારથી મેં આ સ્ટોરી સાંભળી છે મને એટલું બધું ઇન્સ્પિરેશન આપે છે ને પછી મેં નિયમ લીધો કે ભગવાન પાસે મંદિરમાં દર્શન કરીએ ત્યારે કોઈ દિવસ કોઈ વસ્તુની માગણી નહીં કરવાની ભગવાનના દર્શન કરવાના અને પ્રેમથી ભગવાનને એટલું જ કહેવાનું ભગવાન તમે મને આ આપ્યું છે હવે હું જ્યારે ભગવાનના દર્શન કરવા જાઉં ને આજે પણ હું મંદિરમાંથી અમે દર્શન કરી રહ્યા હતા ને ભગવાને મને આ આપ્યું છે આ આપ્યું છે આ આપ્યું છે ભગવાનની આગળ એક મોટું લિસ્ટ જ રાખી દેવાનું ભગવાન તમે આજ દિવસ સુધી મને શું શું આપ્યું છે અને આપણા દરેકના જીવનમાં એવી વસ્તુઓ હશે કે જે આપણે ગણી ના શકીએ તમે તમારા જીવનનો એક લિસ્ટ બનાવજો પ્રોબ્લેમ્સ બહુ ઓછા નીકળશે ભગવાને જે આ બ્લેસિંગ્સ આપ્યો હોય ને એનું મોટું લિસ્ટ થશે પણ આપણે દુઃખી એટલા માટે છે કે આપણે બ્લેસિંગ્સનું લિસ્ટ નથી બનાવતા પ્રોબ્લમ્સનું જ લિસ્ટ બનીએ છીએ જી અને આ વાત ગ્રેટિટ્યુડની મેઇન તમે હજારો વાર સાંભળી છે પણ આપણે આપણા જીવનમાં પ્રેક્ટિકલ નથી કરતા ને એટલી જ આપણા જીવનમાં સ્ટ્રેસ હોય છે આ જ્યારથી મેં અનુભવ શરૂ કર્યો ને હું આજે પણ જ્યારે સુવા જાઉં ને સૂતા પહેલાં પાંચ મિનિટ સૂતા સૂતા પણ એવું નહીં કે તમે બેસીને જ કરી શકો સૂતા સૂતા પણ પથારી તમે સૂતા હોય ને પાંચ મિનિટ રોજ વિચારો કે ભગવાને આજે મારી ઉપર શું શું ઉપકારો કર્યા લિસ્ટ બનાવો કે ભગવાને આજે પહેલાં તો જમવા આહાર આપ્યો આહાર આપ્યા પછી ભગવાને પાચન કર્યું પાચન કર્યા પછી ભગવાનને કબજીયાત નથી રહેવા દીધી એ પણ ભગવાનનો મોટો ઉપકાર કહેવાય આમ ભાઈ કાંઈક પાચન જ ના થતું હોય તો શું કરો ઘણા કરોડોપતિ છે કે ભાઈ ડાયજેશન જ નથી થતું ડાયજેશન કોન્સ્ટિપેશન થાય ભગવાને એ રોગ ન થાપ્યા આપ્યા સારું કહેવાય ને ભગવાન રસ્તામાં આવતા હતા ગાડીનો એક્સિડન્ટ ના થવા દીધો આવી નાની નાની વાતનો ઉપકાર લેવાનો જો ટેવ પાડીએ ને તો બહુ આગળ જતા રહીએ ગાડીમાં આવતા એક્સિડન્ટ ના થવા દીધો ભગવાને ભગવાને આજે સારા સારા વ્યક્તિઓનો સંગ આપ્યો જેમ કે આજે રાત્રે હું શું તો ભગવાનને નૈષદભાઈ સાથે આજે આપણે સારી પોડકાસ્ટ થઈ એ પણ ભગવાનનો મોટો ઉપકાર જ કહેવાય ને જી તો આવા સવારથી સાંજ સુધી આપણા જીવનમાં એક એક હજાર કમસે કમ એક હજાર વસ્તુ બનતી હશે કે જે ભગવાને આપણી ઉપકાર કર્યો હોય પણ આપણે એને ફોર ગ્રેન્ટેડ લઈ લઈએ એટલે હું રોજ આ મારો નિયમ જ છે રોજ સૂતા પહેલાં પાંચ મિનિટ સૂતા સૂતા પણ પાંચ મિનિટ વિચારી લેવાનું ભગવાને મારા માટે શું શું આજે સારું કર્યું એટલું જ નહીં આજથી જન્મ્યાથી અત્યાર સુધીની ઉંમરમાં ભગવાનને મારા માટે શું શું એ એનું બહુ મોટું લિસ્ટ બનાવી લેવાનું કે જેમ જેમ ભગવાને મને સંત બનાવ્યો ભગવાને મને આવા સંતોનો ભેટ આપ્યો ભગવાને મને આવા સારા વ્યક્તિઓનો ભેટ આપ્યો ભગવાને મને શરીરમાં રોગ ના આપ્યો એમ મોટો કાંઈક જીવનનો મોટી ઇન્સિડન્ટથી હોય ભગવાને મોટા એક્સિડન્ટથી બચાયો હોય એનો રોજ એકવાર ઉપકાર વ્યક્ત કરવાનો આ પ્રેક્ટિસ મેં જ્યારથી શરૂ કરી છે ને ત્યારથી હવે મને એવું નથી લાગતું કે ભગવાન મારાથી દૂર જતા હોય પહેલાં હું દર્શન કરવા જાઉં તો એમ જ લાગે લિસ્ટ લઈને જ જતા હોઈએ એટલે મને માથું ચડી જાય ને ભગવાનને માથું ચડી જાય કે આ રોજ લિસ્ટ જ લઈને આવે છે એટલે હવે મોટામાં મોટો ફાયદો એ થયો મને આનાથી કે અંદર જે ઇન્ટરનલ સ્ટ્રેસ ચાલતો હોય ને તમે જે ઓરિજિનલ પ્રશ્ન એનો હું જવાબ આપું છું કે રિયલ રિસર્ચ આની ઉપર થયેલું છે કે જે વ્યક્તિ રોજ ગ્રેટિટ્યૂડ અભિવ્યક્ત કરતા હોય છે ને રોજ જે ગ્રેટિટ્યૂડ અભિવ્યક્ત કરતા હોય છે ને એની અંદર સ્ટ્રેસની માત્રા બહુ ઓછી હોય છે જીવનમાં ભયંકરમાંથી પણ ભયંકર પ્રસંગ આવ્યો ને તમારા જીવનમાંથી પણ જેને શુક્ર અદા કરવાની ટેવ પડી પડી ગયું હોય ને એ ભયંકરમાંથી ભયંકર ડિપ્રેશનમાંથી એ ફોર ગેરન્ટેડ બહાર આવી જાય ધીસ હેઝ બિન સાયન્ટિફિકલી પ્રૂવન સ્પિરિચ્યુઅલી પ્રૂવન ઇમોશનલી પ્રૂવન આ એક પાવરફુલ હથિયાર છે બીજો એક ઉપાય હું તમને બતાવું જી કે સેવા સેવા આની ઉપર બહુ પુસ્તકો લખેલા છે કે લવ હિલિંગ પીસ આની ઉપર ડૉક્ટર બર્ની સિગલે બહુ પુસ્તકો લખેલા છે મેં એના ઘણા બધા પુસ્તકો વાંચેલા છે હિલિંગ એન્ડ મેડિસિન ઉપર છે મેડિસિન પી મેડિસિન પીસ એન્ડ હેપીનેસ એવા બધા બહુ પુસ્તકો એને લખેલા છે એમાં એને રિયલ એક્ઝામ્પલ્સ લખેલા છે તો એને કોઈક પૂછે છે કે ડાક્ટર વોટ વુડ યુ રેકમેન્ડ ફોર પર્સન હુ ઇઝ સફરિંગ ફ્રોમ નર્વસ બ્રેકડાઉન એટલે કે કોઈક સ્ટ્રેસમાંથી કે એન્ઝાયટી કે ડિપ્રેશનમાંથી જે સફર થતું હોય એને તમે શું ઉપાય આપશો તો એમાં બહુ સરસ એ વાત કરે છે કે હું એને એક જ સલાહ આપીશ ગેટ આઉટ ઓફ યોર હાઉસ લોક યોર હાઉસ એન્ડ હેલ્પ સમ વન હેલ્પ સમ વન હું નીડ્સ યોર હેલ્પ ઓહો તમે ગમે તેવા ડિપ્રેશનમાંથી બહાર આવી જશો અને આ પ્રેક્ટિસ કરેલી છે કે એને આ આના ઉપર સાયન્ટિફિક રિસર્ચ થયેલું છે કે એક એવા લોકો જે છ મહિના કોઈ પણ સંસ્થામાં જઈને ગરીબની કે કોઈપણની સેવા કરતા હોય એવા બસો એવા પેશન્ટ સિલેક્ટ કર્યા છે જે સિવિયર સ્ટ્રેસ અને ડિપ્રેશનના શિકાર હોય અને એમાંથી પચાસ ટકાને એવું કહેવામાં આવ્યું કે તમે છ મહિના સુધી બહાર જઈને એવા લોકોની સેવા કરો અને છ પચાસ ટકા એવા પેશન્ટો કે જેમ નોર્મલ કન્ડિશનમાં ટીવી જોતા હોય કે જે કરતા હોય તો છ મહિના પછી જ્યારે આના રિઝલ્ટ પબ્લિશ થયા ને ત્યારે જે લોકોએ દિલથી સેવા કરી હતી એના સ્ટ્રેસ અને ડિપ્રેશનના લેવલ નાઇન્ટી પર્સન્ટ ઓછા થઈ ગયા હતા નાઇન્ટી પર્સન્ટ શું કામ બીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરવાથી જ અને એટલું જ નહીં ડિપ્રેશન દૂર થઈ ગયું એટલું જ નહીં આ લોકોને દસ વર્ષ સુધી મોનિટર કરવામાં આવ્યો દસ વર્ષ સુધી ફરી એમને ડિપ્રેશનનો ફરી એનો આઘાત નથી લાગ્યો નહીતર ઘણીવાર ડિપ્રેશન રિપીટ થાય એક વર્ષ પછી એ સાયકલ રિપીટ થાય પણ સેવા કરવાથી આ ફાયદો થાય નિસ્વાર્થ ભાવે તમે કોઈની પણ મદદ કરો ને એની અંદર આવી તાકાત છે વાહ આ બહુ જ બહુ જ ઉત્તમ આના ઘણા ઉપાયો છે આ તો તમને બે જ ઉપાયો બતાયા પણ બહુ પાવરફુલ ઉપાયો છે બિલકુલ એટલી બધી અદ્ભુત વાતો આ થઈ રહી છે કે મને એમ થાય છે કે હવે આને મારે કઈ રીતે આને અંત તરફ લઈ જવું કારણ કે જાણવા સમજવા એટલું બધું આપના તરફથી મળી રહ્યું છે આપ એટલી પ્રામાણિકતા અને નિખાલસતાથી વાતો કરી રહ્યા છો કે સતત આપની સાથે કોઈક ને કોઈક સવાલ પૂછવાની ઈચ્છા થાય છે આપ એ પણ મને જણાવો કે પ્રાર્થનાનું મહત્ત્વ જીવનમાં શું છે આપનો એક નાનકડો વિડીયો હું જોતો હતો અને મને ઘણી અદ્ભુત માહિતી અને બહુ અદભુત રીતે મને સ્પર્શી ગયો છે તો આ માધ્યમ થકી અને થોડુંક સંક્ષિપ્તમાં જો આ પ્રાર્થનાનું મહત્વ પણ જણાવો કારણ કે મને લાગે છે કે જીવનમાં એ પણ એક બહુ જ અદ્ભુત આપણને મળેલી કુદરત તરફની બક્ષિસ છે કે આપણે ઈશ્વરનું નામ સ્મરણ કરી શકીએ છીએ કે કોઈક રીતે પ્રાર્થનાને હવાલે આપણું જીવન સોંપી શકીએ છે કઈ રીતે પ્રાર્થના જીવનને ઉપકારક સાબિત થતી હોય છે જો પહેલાં તો હું નૈષભાઈ એ કહીશ કે પ્રાર્થના એક એવી વસ્તુ નથી કે તમે આમ હાથ જોડીને જ કરો તો જ એને પ્રાર્થના કહેવાય પ્રાર્થના વસ્તુનો બીજો અર્થ મારી ભાષામાં કરો એક પ્રકારની શરણાગતિ કે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવી શારીરિક માનસિક કૌટુંબિક આધ્યાત્મિક અને તમે ભગવાનને રોતા રોતા પણ પ્રાર્થના થાય હસતા હસતા પણ થાય વડતા વડતા પણ પ્રાર્થના થાય આ પ્રાર્થના ઘણા બધા પ્રકારો છે કોઈપણ રીતે તમે ભગવાનને પ્રાર્થના કરો ને એને મારો ખુદનો હું બેનિફિટ કહું પ્રાર્થના કરવાથી મોટામાં મોટો બેનિફિટ શું થાય છે કે આ અમે જ્યારે અમેરિકામાં ભણતા હતા ને ત્યારે એક એક્સ્ટ્રા ક્રેડિટનો એક કન્સેપ્ટ આવતો હતો મને યાદ છે એક એક્સ્ટ્રા ક્રેડિટનો એક કન્સેપ્ટ કે સો માર્કની એક્ઝામ હોય તો પ્રોફેસર ઘણીવાર તમારી ઉપર રાજી થાય ને તો હી કેન ગીવ યુ સો માંથી એકસો દસ પણ આપી શકે ઇન્ડિયામાં વ્યવસ્થા છે કે નહીં મને ખ્યાલ નથી ના ના એ કાપી એ કાપી લે રાજી થાય તો અમેરિકામાં સ્વતંત્ર હોય કે તમે કાંઈક સારું રિઝનિંગ આપ્યું એક્ઝામમાં કે એને ગમી ગયું તર્ક તો એ સ્વતંત્ર હોય કે ઘણી વાર એ સો માંથી એકસો દસ પણ તમને આપી શકે હવે આપણને એમ થાય કે સો માંથી એકસો દસ પણ આપી શકે પ્રોફેસર એમ પ્રાર્થના વસ્તુ એવી છે કે આપણા પ્રારંભમાં ગમે તેટલું દુઃખ લખેલું હોય ને આપણે એવું કી સાંભળીએ છીએ કે કરેલા કર્મ ભોગવ જ પડે વાત સાચી છે કરેલા કર્મ ભોગવવા જ પડે પણ પ્રાર્થનાની અંદર એવું જ છે કે તમારા કરેલા કર્મને પણ એ નષ્ટ કરી શકે અને ભગવાનથી તમને બહુ નજીક લાગી દે અતિશયના ભગવાન પછી તમારે ભગવાન પાસે આશીર્વાદ માગવા ના પડે માગણી કાંઈ ના પડવી પડે તમે દિલથી ભગવાનને પ્રાર્થના કરો ને આમ ભગ જે કહેવાય ને ભગવાન તમારા વેચાણ થઈ જાય ભગવાન તમારા વશ થઈ જાય આ દુનિયાના કિંગ જેવો એ તમારા વશ થઈ જાય પછી તો તમારે એનાથી વિશેષ શું જોઈએ એટલે મને આ ફિલિંગ આવી છે કે જેટલી વાર પ્રાર્થના કરો ને પ્રાર્થના કર્યા પછી અંદરથી આમ ભગવાન તમારી ઉપર પ્રસન્ન હોય ને એવી ફિલિંગ આવે એટલે મને મોટામાં મોટો આ ફાયદો થયો જી સ્વામીજી આજકાલ યુવાનોમાં એક શબ્દ અને એક ઇન્કલિનેશનનો ઝુકાવ વધ્યો છે જી સ્પિરિચ્યુઅલ અવેકનિંગ સ્પિરિચ્યુઆલિટી અને ક્યાંક ને ક્યાંક આજની આજની જનરેશન આજના યુવાનો થોડા વધારે ધર્મ તરફ અથવા તો સ્પિરિચ્યુઆલિટી તરફ બંને તરફ ગતિ કરી રહ્યા છે એમના એમના ક્યાંક ચેકલિસ્ટમાં ક્યાંક એમના ટાસ્કમાં મંદિર મહાદેવ કે ધર્મસ્થાનો તીર્થસ્થાનોની યાત્રા તો છે જ પણ એ સાથે સાથે કોઈક રીતે એ લોકો ઇન્ટરનલી પણ કોઈક એક પ્રકારનું એન્લાઇટનમેન્ટ ઈચ્છતા હોય છે ને એ તરફ કંઈક ને કંઈક પ્રયત્ન કરતા રહેતા હોય છે બહુ ટૂંકાણમાં અથવા તો થોડુંક ઓછા શબ્દોમાં અથવા તો આપને જેમ યોગ્ય લાગે એમ આ સ્પિરિચ્યુઆલિટીની ગતિ જે યુવાનોની છે એના વિશે શું કહેશો અને કઈ રીતે આ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ તરફ કોઈ કંઈ આગળ વધવું હોય તો કેવી રીતે આગળ વધવું જોઈએ પ્રારંભમાં શું કરવું જોઈએ રાઇટ કારણ કે જીવનનો સ્ટ્રેસ કે દુઃખ એટલું બધું છે કે દરેકને ક્યાંક ને ક્યાંક હવે એ માર્ગ તરફ આગળ વધવાની એ અત્યારનો સમય એ એ તરફની ગતિને થોડો વધારે પુશ કરનારો છે પહેલી વાત તો હું એ કહીશ નૈષદભાઈ કે લોકો ઘણી વાર સ્પિરિચ્યુઆલિટીથી દૂર કેમ થાય છે ખબર છે એ ભયથી ભક્તિ કરતા હોય છે પ્રેમથી નહીં એટલે હું હું એવું માનું છું કે તમે ભગવાનને જુઓ એટલે એમ ફિલિંગ ના કરો કે હું આમ નહીં કરીશ તો આમ દંડ મળશે આમ નહીં કરું તો આમ દંડ મળશે તમે ભગવાનને પ્રેમથી જોડાવો ભગવાનને એક તમે મિત્ર બનાવી લો હું તો એમ કહું છું કે કોઈ પણ સંબંધ તમારે ભગવાન સાથે બાંધી લો કે મિત્ર સખા બનાવી લો માતા પિતા બનાવી લો કે પછી ઇવન પત્ની બનાવી તો ભગવાનને પત્ની પણ બની શકો ભગવાન સાથે કોઈ નિષેધ નથી જેમ કે હતી એમને ભગવાનને પતિ ભાવે ભક્તિ કરી હતી અર્જુનજીએ સખા ભાવે ભક્તિ કરી હતી કંસે ભાવે ભક્તિ કરી હતી પણ સામે ભગવાન હતા એટલે એનું કલ્યાણ થયું એમ મારો કહેવાનો ભાવ એ છે કે પહેલાં તો સ્પિરિચ્યુઆલિટીથી દૂર દૂર થવાનું લોકોનું એ કારણ છે કે ભય કે લોકો એમ આમ નહીં કરીએ તો આમ થશે જે આપણે કહે કર્મકાંડ લોકો ઘણીવાર વાર કર્મકાંડથી દરીને સ્પિરિચ્યુઅલિટીથી દૂર થઈ જાય છે પણ સ્પિરિટ ઇઝ એ બિગ ડિફરન્સ બિટવીન બિંગ સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ રિલિજિયસ આપણા તો વિધિ વિધાનોમાં ઘણા બધા રાઈટ ઘણા બધા દંડનો ની જોગવાઈ છે છે દંડ દંડ પણ છે હું નથી કહેતો કે માને જો કે કોઈ વ્યક્તિ વ્યભિચાર કરે તો એને યમદૂત એવો દંડ પણ આપતા હોય છે પણ એક એક પર્સ્પેક્ટિવ છે કે વ્યક્તિ એ છેલ્લું સ્ટેજ છે કે તમે પ્રેમથી ના સમજો પછી એ સ્ટેજ આવે છે વ્યક્તિને એ જોવું પડે કે હું આમ કરીશ વે વિચાર કરીશ તો આવો મને દંડ મળશે રિયલ બધી વાતો રિયલ છે આપણા શાસ્ત્રમાં લખેલી પણ તમે હું એવું માનું છું કે સ્પિરિચ્યુઆલિટીને એક પ્રેમના એંગલથી જુઓ કે આમ એમ નહીં કે આમ નહીં કરું તો આમ થશે તમે ભગવાનને એક આવા આત્મીય ભાવથી જોડાઈ જાઓ તો તમને આધ્યાત્મ સાથે જોડવાનું બહુ સરળતા થશે બહુ સરળતા થાય બીજું હું તમને કહું કે આજે લોકો સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ થાય છે એનું કારણ એ છે જેમ કે અમે યુકે એમાં બધા દેશોમાં વિચરણ કરતા હોય અમે અમે યુકે ગયા હતા તો હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે લોકોને એના પ્રશ્ન યુવા વર્ગને એના પ્રશ્નનો ઉત્તર જોઈએ એ ફોર એક્ઝામ્પલ કે કોગોરિયો અમને પૂછે કે સ્વામીજી વોટ ડઝ ધીસ તિલક મીન્સ ઓન યોર ફોર હેડ વાય ડૂ યુ વેર સેફરન રોબ્સ એન્ડ નોટ ગ્રીન રોબ્સ તમે ગ્રીન કપડાં કેમ નથી પડતા ભગવા કપડાં પહેન કેમ પહેરો છો તમે આ કંઠી કામ ધારણ કરો છો તમે દાખલા તરીકે અમે આ જનોઈ ધારણ કરીએ જી તો આ કે આ જનોઈ જનોયનું શું સિગ્નિફિકન્સ છે એમ ઘણા બધા નિયમો એ લોકો પૂછતા હોય કે સ્વામીજી આનો શું સિગ્નિફિકન્સ તો તમે એને સાયન્ટિફિકલી જો ઉત્તર આપો આના જે રિયલ આપણા ગ્રંથોમાં જે ઉલ્લેખ છે એનું દરેક માણસની તરકનો જો તમે સંતુષ્ટ જવાબ આપો ને તો એ માણસ ખરેખર સ્પિરિચ્યુઆલિટી તરફ એડવાન્સ કરવા બહુ ઉત્સુક હોય છે તમે આજે જુઓ કે હનુમાનજી પ્રત્યે લોકોને આસ્થા વધી છે જી ભગવાન શિવજી પ્રત્યે લોકોને આસ્થા વધવા વધવા લાગી છે જી એનું કારણ એ છે કે લોકોને રિઝનિંગના જવાબ મળતા હોય છે કે એવું આપણો ધર્મ કોઈ અંધશ્રદ્ધાવાળો ધર્મ નથી આપણો સનાતન ધર્મ એવું નથી કે આ બાર તમે વિદેશોમાં જુઓ કે આ લોકોનો ધર્મ તેત્રીસ કરોડ દેવી દેવતાવાળો છે કે આ તેત્રીસ કરોડ દેવી દેવ પહી આનું દરેકનું સિ સિગ્નિફિકન્સ છે કે ગણેશજીને સૂટ હોય તો એનું એક કારણ છે એ કાંઈ અંધશ્રદ્ધા નથી શિવજીના માથામાં માની લો કે સર્પ હોય તો એનું એક કારણ છે એમ દરેક વસ્તુના એક એક આપણા ધર્મથોમાં આપણો હિન્દુ સનાતન ધર્મ એવું નથી કહેતો કે તમે મૂઢપણે બધું માની લો દરેક વસ્તુનું એક સાયન્ટિફિક લોજિક છે અને એ લોજિકના લોકોને આજે જવાબ મળે છે એટલે લોકો સ્પિરિચ્યુઆલિટી તરફ થોડા અટ્રેક્ટેડ થાય છે ઇન્ક્લાઇન્ડ થાય ઇન્ક્લાઇન થાય છેલ્લા કેટલાક સવાલો તરફ સ્વામીજી હું આવું મને આપ જે રીતે સંપ્રદાયને ધર્મને કે આ જ્ઞાનને વિસ્તૃત કરીને મૂકી રહ્યા છો એ રીતે આપ ભાષા પ્રત્યે પણ ખાસા રૂખ ધરાવો છો અને ખાસા ઇન્ક્લિનેશન છે આમ આપનું આખે આખો કદાચ જો હું ભૂલ ન કરતા હોઉં તો ઉછેર અમેરિકા કે આઉટ ઓફ ઇન્ડિયાનો થોડો વધુ છે અને છતાં આપ માતૃભાષામાં ઘણા રચ્યા પચ્યા રહો છો માતૃભાષાની સાથે સંકળાયેલા રહો છો અને આપના પોડકાસ્ટ કે આપના જે નાના મોટા પ્રવચનો છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર આપ જે કંઈ મૂકો છો એમાં પણ ઘણું બધું ગુજરાતી ભાષા સાથે આપ એ કરો છો તો આ ભાષા કર્મ કેટલું મહત્ત્વનું તમને લાગે છે કઈ રીતે માતૃભાષાની આ આખે આખી અને આજકાલના યુથમાં એક બીજું છે કે આમ ગુજરાતી હોવાનું ખૂબ ગૌરવ છે પણ ગુજરાતી ભણવામાં તેમને શરમ છે ગુજરાતી થઈને આખી દુનિયા જીતવાનું કે ગુજરાતીઓ ચારે બાજુ ફેલાયેલા છે ગુજરાતી ફૂડની ચારે બાજુ ચર્ચા છે આપણા કલ્ચરની કે સંસ્કૃતિ કે આપણા ગરબા ચારે બાજુ પોંખાય છે આ બધી વાતો કરવામાં તેઓ સખત ગર્વ અનુભવે છે પણ ગુજરાતી બોલવાનું આવે છે ત્યારે એમને સંકોચ થાય છે શરમ આવે છે ગુજરાતી શિક્ષણ કે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લેવું તેમને ગમતું નથી અને ખાસ કરીને અમેરિકા યુએસ કે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે બીજી કન્ટ્રીઝમાં જઈને એ ગુજરાતની યાદ કરે છે પણ ગુજરાતીમાં તો માતૃભાષાથી જુદા થઈને આ જે આખે આખો આગળ વધવાનો જે એક પ્રવાહ ચાલ્યો છે અને આપ કઈ રીતે જુઓ છો આપશો પહેલા જ તમને કીધું જ્યારે આપણો પોડકાસ્ટ શરૂ છે ને કે તમારી ઉપર પ્રસન્નતા એટલા માટે થાય છે કે તમે માતૃભાષા માટે કામ કરો છો આજે દોર એવો આવી ગયું છે ઐશદભાઈ કે લોકોને આજે તમે જુઓ ને માતા પિતા અને અભિભાવકગણ બંનેમાં એમને સંતાનોને માતૃભાષા શીખાડવામાં કોઈ દિલચસ્પી નથી જે આજે તમે જુઓ આપણા દેશમાં તમે જુઓ તો ઇંગ્લિશ ભાષા પ્રત્યે અને ઇંગ્લિશ ભાષા બોલનારાઓ પ્રત્યે બિનજરૂરી ઘરીમાં વધી જઈએ બિનજરૂરી અહેમિયત વધી ગઈ છે પહેલાં તો હું તમને એ જ વાત ક્લિયર કરી દઉં કે હું ઇંગ્લિશ ભાષાનો વિરોધી નથી આ સાથે હું આ તમને ડિસ્કશન કરવામાં ઇનફેક્ટ તમે ખૂબ સારી રીતે આ ભાષાને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરી શકો છો અને ખૂબ આપ આપનું આપનું ખાસું કમાન્ડ છે ઓન કે મેં ખુદે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે ની આખી ઇંગ્લિશ ડિક્શનરી મેં મેમોરાઈઝ કરી દીધી બાપરે એટલે મને ઇંગ્લિશ ભાષા પ્રત્યે બહુ રૂચિ છે બહુ આમ મારી કારણ કે હું તમને કહું આજે પણ અમે ક્યાંય પણ પ્રવચન દેવા જઈએ દાખલા તરીકે કે સ્કૂલ સ્કૂલ્સ કોલેજિસ કે કોઈ કોર્પોરેટ્સમાં કોઈ હોસ્પિટલ્સમાં કે ક્યાંય પણ તો પહેલાં અમે એને પૂછીએ કે ભાઈ તમારી ભાષાનું સિલેક્શન કયું છે એ અમને કહે કે ભાઈ હિન્દી કે ઇંગ્લિશ તો આપણે એની ભાષા કારણ કે એને એને ઓડિયન્સ ખ્યાલ હોય પણ જો અમારી ઉપર છોડે તો હું ફર્સ્ટ ભાષા પ્રાયોરિટાઈઝ ઇંગ્લિશ કરું છું કેમ જે મારા માટે મારા વિચારો ઇઝીલી રિલેટ કરવા એ ઇંગ્લિશ ભાષા છે હવે મારે જો હિન્દીમાં કે ગુજરાતીમાં બોલું પહેલાં મારા મારા વિચારો મારે એ ભાષામાં ટ્રાન્સલેટ કરી પછી એ ભાષામાં રાજીવજો એટલે હું ખુદ ઇંગ્લિશ ભાષાનો વિરોધી નથી અને ઇંગ્લિશ ભાષા મિત્ર આજે પણ હું કમસે કમ રોજ પચાસ નવા ઇંગ્લિશ શબ્દ રિવાઇઝ કરું છું ઓહો જે મેમોરાઇઝ પહેલાં કરેલા હોય હિન્દી ભાષાના નવા શબ્દ હું આજે પણ પચાસ જેટલા નવા શીખું છું સંસ્કૃત ભાષા પણ રિવાઇઝ કરું છું એમને મને ભાષા પ્રત્યે પહેલેથી મમત હોય છે પત્ર લખવા અથવા તો આમાં ભવાલ મારી મને મને જ્યાં સુધી મારી ભાષામાં નવો શબ્દ ના આવે ને ત્યાં સુધી મને શાંતિ ના થાય બરાબર એટલે હિન્દી હોય કે કોઈ પણ હોય ઉર્દુ શબ્દ હોય કે સંસ્કૃત શબ્દ હોય એટલે હું ઇંગ્લિશનો વિરોધી નથી એ સાથે હું તમને ડિસ્કશન કહું છું કે આજે થયું છે શું કે કોઈને પણ ભારતમાં ઇંગ્લિશ ના આવડે ને તો એ પોતે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્ષમાં જ જતા રહે છે જી કે એ પોતે આમ સમજે છે કે મને ઇંગ્લિશ ન થતા આવડતું એટલે હું નિષ્ફળ થઈશ હું નિકમમાં કહેવાઉ કે હું અપાહિસ કહેવાઉ આમ પેરાલાઇઝ શું કામ ભાઈ તમને ઇંગ્લિશ નથી આવડતું એટલે હાઉ હાઉ કેન યુ બી પેરાલાઇસ્ટ હું તમને એક રિયલ વાત કરું કે એક સંસ્કૃતના વિદ્વાન અમારા નજીકના મિત્ર છે એમનો ઉછેર જ સંસ્કૃત ભાષામાં થયેલો છે ત્રીસ ચાલીસ વર્ષથી સંસ્કૃત વાંગમય જીવન પોતે વિતાવે છે વેદો ઉપનિષદો પુરાણોના પ્રખર વિદ્વાન અને હજાર ઉપર તો શ્લોક પોતે કંઠસ્થ કરેલા છે ને હજાર ઉપર શ્લોકોની રચના પોતે કરેલી છે એટલા સંસ્કૃતના વિદ્વાન બહુ ઓછા આપણા ભારત વર્ષમાં એવા વિદ્વાનો છે એવા વિદ્વાન છે એમનો એક દિવસ મારી પર ફોન આવ્યો મને કહે કે અખંડ સ્વામીજી મેં આપશે એક વાત કરના ચાઉા મને બોલીએ તો પછી મને કહે કે મુજે બહુત શર્મસાર મહેસૂસ હો રહા કે મેં આજ તક ઇંગ્લિશ ભાષા નહીં શીખી

તો મેં કીધું મારાથી બહુ વડીલ હતા મેં કીધું મહોદય તમે મને પ્લીઝ ફળગ્યું મેં આપને એ જો વાક્ય કહા ને કે મેં સંસ્કૃત શીખ ગલતી કરી દી મેં કીધું તમે આવું શું કામ બોલો મેં કીધું તમે ઇંગ્લિશ શીખો બીજી ફોરેન લેંગ્વેજ શીખો પણ માતૃભાષા આપણી મૂળ સનાતન ભાષા પ્રત્યે તમને આટલું બધું અનાદર ભાવ કેવી રીતે આવ્યો એટલે મારો કહેવાનો ભાવ એ છે કે માણસ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં એના મનમાં એમ હતું હું પૈસા નથી કમાઈ શકતો એનું કારણ શું મને ઇંગ્લિશ નથી આવડતું હવે હું તમને વાત કરું કે ઇંગ્લિશ તમને આવડતું હોય એટલે એવું નથી કે તમે સક્સેસફુલ જ થઈ જાઓ તમે સ્કોલર જ હોય તમે જીનિયસ જ હોય તમે વિવેકી જ હોય આજે પણ અમેરિકામાં કે બ્રિટનમાં તમે જાઓ તો ઘણા ભીખ માગતા હોય ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં ભીખ માગતા હોય તો ઇંગ્લિશ તમને આવડે તો કેમ ભીખ માગે હું જ્યારે અમેરિકા શિકાગોમાં હતો ત્યારે એક મારો મિત્ર હતો ઇન્ડિયામાં અને એનો એક દિવસ મારી પર ફોન આવ્યો મને કહે કે યાર સફળતા કાંઈ મળતી નથી જ્યારે પૂર્વ હું સંત નથી ત્યારની વાત છે મેં કીધું શું થયું એમ કે મને ઇંગ્લિશ નથી આવડતું મેં કીધું ઇંગ્લિશ અને સફળતાને શું લેવા દેવાય મને કે પૈસા કમાવા છે પણ ધંધો કાંઈ સારું મેં કીધું ભાઈ મને કે ઇંગ્લિશ આવડવું જોઈએ ને તો હું કાંઈક ધંધો કરી શકું એટલે મેં કીધું તું પાંચ મિનિટ પછી મને ફોન કરી હું પાંચ મિનિટ હું ગાડીમાં ગયો ફોર વ્હીલરમાં અને ગાડી ચલાવીને હાઈવે ઉપર ગયો હાઈવે સોરી મેઇન રોડ ઉપર ગયો જ્યાં ચાર રસ્તા હોય ચાર રસ્તા ઉપર કોકોક વાર અમેરિકામાં પણ ઘોડિયા લોકો ભીખ માગતા હોય એટલે મેં કીધું વિડીયો કોલ કર મેં એને વિડીયો કોલ કર્યો ઓલો ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં મારી સામે ભીખ માગે ગીમ એ ડાઈમ ગીમ એ પેની ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં મેં કીધું જો આને તારા કરતાં દસ ગણું સારું ઇંગ્લિશ આવે અમેરિકન છે અહીંયા જ જન્મેલો છે ભીખ માગે છે એ ઇંગ્લિશમાં જ ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં જ ભીખ માગે છે તો મેં કીધું તું કેવી રીતે માની લીજો કે ઇંગ્લિશ તને નથી આવડતી એટલે તું અસફળ થઈ ગયો આવી ખોટી માન્યતા આજે પણ તમે અમેરિકામાં જાઓ તો આપણા ભારતીય એવા કેટલાય છે કે જે પચાસ પચાસ મોટલોના માલિક હોય જી એવા કેટલાય હું એક ભાઈને ઓળખું છું ચાલીસ મોટલોના પોતે માલિક ઇંગ્લિશમાં યસ નો સિવાય કોઈ શબ્દ આવડતો નથી ચાલીસ વર્ષથી અમેરિકા છે અને એની નીચે કામ કરનારા પાંચસો માણસો છે બધા ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલનારા હવે એ આની નીચે કામ કરે છે એટલે એવું નથી કે ભાષા ઇંગ્લિશ તમને આવડી ગઈ હોય એટલે તમે સક્સેસફુલ જ થશો હજી હું કહું છું હું ઇંગ્લિશનો વિરોધ નથી કરતો પણ એવું જે લોકોની માઇન્ડની અંદર જે વિચારધારા ઠસી ગઈ છે ને કે ઇંગ્લિશ આવડશે તો જ આપણે સફળ થાય તો જ આપણી દુનિયામાં જઈ શકશું એ ખોટી વાત છે ચાલીસ ચાલીસ વર્ષથી ચાલીસ ચાલીસ મોટેલોના માલિક રહી શકતા હોય યશનો સિવાય બીજું કોઈ ઇંગ્લિશના શબ્દ ના આવડતો હોય તો આ વસ્તુ પહેલાં તો લોકોના મિસકન્સેપ્શન જે છે એ કાઢવાની જરૂર છે હું તમને કહું જે ત્રણ પ્રકારના ટેસ્ટ આવે છે નિષ્યમાં આઈક્યુ ઈક્યુ અને એસ ક્યુ રાઈટ તો એક 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 એકતા શ્રેષ્ઠ કહેવાય એમ તો નોર્મલ આઈક્યુની અંદર પણ તમને ઇંગ્લિશ આવડતું હોય કે તો તમારું આઈક્યુ લેવલ વધી જાય એવો કોઈ નિયમ નથી આઈક્યુ ટેસ્ટની માત્રા કરે તો તમને ઇંગ્લિશ આવડતું હોય તો તમારા આઈક્યુનો સ્કોર વધારે આવે એવો કોઈ પરિભાષા નથી એટલે ઇંગ્લિશને આપણે બિનજરૂરી ઘણીવાર ખોટું મહત્વ આપી દે એમાં પણ માતા પિતાઓ ઉપર ખાસ હું કહેવા માગું છું કે એમ જે અમે એક ભાઈના ઘરે ગયા હતા હવે પચીસ વીસ પચીસ કરોડનો બંગલો અમે ભગવાનને લઈને ગયા એટલે પછી એનો છોકરો હવે અઢાર ઓગણીસ વર્ષનો ચડ્ડો પહેરીને આવ્યો ભગવાનને પગે નહીં લાગવાનો ને અમે સોફા ઉપર બેસી ગયો એટલે મેં એને પૂછ્યું કે આપ આપણે માતા પિતા કી ચરણ વંદના કરતી હોય હરદિન એટલે ઓળો છોકરો બોલે ને એના પહેલાં એના બે કોડીના એના બાપ બોલે જવાબ દીધો મને કે कि स्वामी जी हमारे पिताजी हम हमारा हमारा पुत्र जो है ना वो फ्लुएंट इंग्लिश में बातचीत कर सकता है मैं मैं मे, वाकई अचंभित हो गया मैंने उनको कहा महोदय से क्षमा प्रार्था हूँ क्षमा प्रार्थी हूँ लेकिन मैंने ना ही आपको कोई प्रश्न पूछा है और ना ही मैं आपने मेरे प्रश्न का उत्तर दिया है मैंने आपके पुत्र को पूछा है कि क्या वो अपने माता पिता की चरण वंदना करता है हर दिन फरी ओला बाप बोलवा लगाया स्वामी जी हमारा बेटा फ्लुएंट इंग्लिश में बात कर सकता है पची मैं इन्हें प्रेम थी कीधूँ कि क्षमा प्रार्थी हूँ महोदय लेकिन यदि पहले आप अपने बेटे को हमारी सनातन संस्कृति का ज्ञान दीजिए हमारे धर्म का ज्ञान दीजिए हमारी मातृभाषा का ज्ञान दीजिए फिर आप उनको इंग्लिश या फॉरेन लैंग्वेजेस सिखाइए वरना एक दिन ऐसा आलम आएगा कि आपको रोना भी नहीं आएगा और ये आपका अकेला पुत्र किसी लड़की को लेकर चला जाएगा और देवदास की तरह घूमता रहेगा एक साल के पश्चात उनका फ़ोन आता है और कहते स्वामी जी हमारा बेटा बहुत ही डिप्रेशन में चला गया है बहुत ही स्ट्रेस में चला गया है मैंने सोचा क्यों फिर वो मुझे कारण बताते हैं मैंने कहा कि स्वामी जी इसमें ऐसा हुआ कि हमारा बेटा जी बेटा जिस स्कूल में पढ़ता था ना वो विधर्मियों की स्कूल थी तो किसी लड़की के साथ उसका अफेयर चल रहा था अफेयर होना वो आज तो नॉर्मल हो चुका है वो तो ठीक है लेकिन उस लड़की ने इस लड़के को प्रपोज़ किया कि यदि तुझे भविष्य में मेरे साथ शादी करनी है તો તું જે મેરે સાથ નિકાહ કરના હે તો આપકો બી મેરે ધર્મ મેં તબદીલ હોના પડેગા ઓલો છોકરાએ ના પાડી કે ભાઈ હું તો જે સનાતન ધર્મ છે બરાબર છે ઓલો છોકરી આનો સાથ છોડી દીધો પછી આ છોકરાને એ છોકરી સાથે એટલો બધો પ્રેમ હતો તે બિચારો ડિપ્રેશનમાં જતો રહ્યો અને ડિપ્રેશનમાં જતો રહ્યો એટલે દારૂ પીવા લાગ્યો અને દેવદાસ બને નામથી તેમ ભ્રમણ કરવા લાગે પછી એના બાપાનો ફોન આવ્યો કે સ્વામીજી આપ જો કહે તે તેવો સહી બાતથી મુજે મેરે બે કો ધર્મ કા જ્ઞાન દેના ચાહીએ હતા માતૃભાષા કા જ્ઞાન દે ફિર એ સબ દેના ચાહીએ થા એટલે આવું થઈ જાય માતા પિતાને પોતાના સંતાનોને એટલું મમત્વ થઈ જાય છે ને ઇંગ્લિશ પ્રત્યે હું શિકાગોમાં હતા તો એક આપણી ઇન્ડિયાની એક છોકરી અહીંયા ઇન્ડિયાથી જ ગુજરાતની જતીને નવી નવી અમેરિકા આવી હતી એટલે પછી એ બીજા ઘોડિયા સાથે ઇંગ્લિશમાં વાત કરવા માગતી હતી હવે એ ઘોડિયાને ઇંગ્લિશ એનું સમજાતું નથી હેવી ઇન્ડિયન એક્સેન્ટ હતી અને ઇંગ્લિશ બોલતા એટલું આવડતું નહોતો એટલે હું ત્યાંથી જતો હતો એટલે કોલેજમાં ઓલા ઘોડિયાએ પૂછ્યું કે કેન યુ ટ્રાન્સલેટ વોટ શી ઇઝ ટ્રાય ટુ ટેલ મી એટલે મેં મેં એનું ટ્રાન્સલેશન કરીને કહી દીધું પછી બોલો ઘોડિયો તો જતો રહ્યો પછી ઓલા બેન ઉભા રહ્યા હવે મેં બેનને મારી પાંચ મિનિટ વાત છે મેં કીધું બેન તમે ગુજરાતી હું પણ ગુજરાતી તમને ગુજરાતી આવડે મને પણ ગુજરાતી આવડે છે તો આપણે ગુજરાતીમાં હવે હું જેને ગુજરાતીમાં પ્રશ્ન પૂછું ને એ મને ઇંગ્લિશમાં જવાબ આપવાનો ટ્રાય કરે એટલે પછી મેં વિચાર્યું કે હું આને ગુજરાતીમાં પૂછું આ મને ઇંગ્લિશમાં જવાબ દેવાનો કેમ ટ્રાય કરે ઇંગ્લિશ બોલતા આવડતું નહોતું પણ એ પોતે એને શરમ આવી કે આને મારા માટે ટ્રાન્સલેટ કરી દીધું લઘોડી આગળ સમજાય છે એના મનમાં એવું થયું કે મારા અંદર તો એવું સાબિત થઈ ગયું ને કે આને ઇંગ્લિશ નથી આવડતું એટલે એ પોતે શર શરમ મહેસૂસ થવા લાગ્યો એટલે મેં કીધું બેન તમને ઇંગ્લિશ ના આવડે એમાં કાંઈ શરમ અનુભવ કરવાની જરૂર નથી આ દુનિયામાં કેટલા લોકોને નથી આવડતું પણ એની અંદરો અંદર એવું થવા લાગ્યું કે મને ઇંગ્લિશ નથી આવડતું એટલે આની આગળ મારી કિંમત શું સમજે મારી અગર એની કિંમત શું એમ કહીને જતા રહ્યા એક બીજો છોકરો મને મુંબઈમાં મળેલો કે હિન્દી ભાષી હતો પછી હું એને જે પ્રશ્ન પૂછું હોય હું હિન્દીમાં પૂછું હવે એ મને ઇંગ્લિશમાં જવાબ આપે હવે જોજો આ સાયકોલોજી માણસની કેવી છે પછી એ થોડોક ઇંગ્લિશમાં જવાબ મેં કીધું ભાઈ હું તને ઇંગ્લિશ હિન્દીમાં જવાબ પૂછું તું મને ઇંગ્લિશમાં જવાબ કેમ આપે પછી એને મને એક વાક્ય બોલ્યો સ્વામીજી મેરી ઇંગ્લિશ બહુ જ કમજોર છે આમ ગર્વ સાથે કીધું મેરી ઇંગ્લિશ સોરી મેરી હિન્દી બહુ જ કમજોર છે મને એમ કીધું સ્વામીજી મેરી હિન્દી બહુ જ કમજોર છે આમ ગર્વ સાથે કે આમ હિન્દી ન આવડતું એના માટે એક ગર્વનો વિષય થઈ ગયો પછી મેં એને ઇંગ્લિશમાં વાત કરવાનું શરૂ કર્યું એટલે થોડીક પ્રશ્ન મેં પૂછે મને ખ્યાલ આવી ગયો અને ઇંગ્લિશ ન આવડતું તો મેં એને થોડાક સમય પીછે કીધું કે ભાઈ આપ અભી મુજબ બતા રહે છે કે મેરી હિન્દી બહુ કમજોર હૈ તો ગર્વ કે સાથ કહે છે કે મેરી હિન્દી બહુ કમજોર હૈ કે આપ ઇતના વિનમ્ર હો ઇતના નહીં કહે સકતે કે મેરી ઇંગ્લિશ કમજોર તો હમ હિન્દીમાં વાત કરેંગે એટલે આ પ્રશ્ન થઈ ગયો લોકોને માતૃભાષાને હિન્દ દેખાડવામાં શરમ નથી આવતી પણ એમ કહેવામાં શરમ આવે છે કે મારી ઇંગ્લિશ કમજોર છે આવા પ્રોબ્લેમ્સ થઈ ગયા છે હું તમને આની ઉપર રિયલ રિસર્ચ ત્રણ રિયલ રિસર્ચ થયેલા હું તમને કહું કે પહેલી વાત તો એ કે જે પોતાના સંતાનોને નહિષદભાઈ જે ડાયરેક્ટ માતૃભાષામાં જ્યાં સુધી લખતા ના આવડે વાંચતા ના આવડે અને ડાયરેક્ટ બોલતા ના આવડે અને જો એને ફોરન લેંગ્વેજનું એક્સપોઝ કરાવે ને તો એને ફોરન લેંગ્વેજ પણ નથી આવડતી અને માતૃભાષા પણ નથી આવડતી કરેક્ટ આ રિયલ રિસર્ચ થયેલું છે કે જેમ કે પોતાના સંતાનને કિન્ડર ગાર્ડનથી જ ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દીધા હવે થાશે હું એને ગુજરાતી બોલતા પણ વ્યવસ્થિત નહીં આવડે લખતા પણ નહીં આવડે અને વાંચતા પણ નહીં આવડે અને પહેલેથી જ તમે એને ઇંગ્લિશમાં મૂકી દીધો છે એટલે રિસર્ચ આવું કહે છે એનું ઇંગ્લિશ પણ એટલું પાવરફુલ નહીં થાય બરાબર છે માતૃભાષાએ નહીં આવડે અને ઇંગ્લિશ પણ પાવરફુલ નહીં થાય એટલે અને બીજું રિસર્ચ આની ઉપર એ થઈ એનું આઈક્યુ છે ઓછા હોય છે જે લોકોને માતૃભાષા ફ્લુઅન્ટ બોલતા નથી આવડતી અને ડાયરેક્ટ તમે ફોરેન લેંગ્વેજ એને એક્સપોઝ કરાવો ને આઈક્યુ બરાબર એટલે હંમેશા હું તો આગ્રહ રાખું છું કે માતૃભાષા શીખ્યા પછી જ ફોરેન લેંગ્વેજ યુ સો મચ બીજી હું વાત કરું તમને કે બીજું એક આની ઉપર રિયલ રિસર્ચ થયેલો છે કે ઇંગ્લિશ લેંગ્વેજ વર્સિસ ઇન્ડિયન કોઈ પણ લેંગ્વેજ એ પછી હિન્દી હોય મરાઠી હોય ગુજરાતી હોય કોઈ પણ હોય અને આ રિસર્ચ કરનારા પણ અમેરિકન્સ લોકો જ છે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આપણી ભારતીય ભાષા આવડત ત્રણ વસ્તુની કમી છે કઈ ત્રણ વસ્તુ ભાવના બીજી વસ્તુ મર્યાદા અને ત્રીજી વસ્તુ આદર ભાવ તમે જોજો હવે હું તમને મારી જ રિયલ વાત કરું હું એક મારો મિત્ર હતો શેખાગમાન એનું નામ ટેડ હતું ત્યાં ડૉક્ટર છે તો એ મને કહે ચાલ આપણે મારા રિલેટિવના ઘરે જઈએ એકવાર તો હું એના અંકલ આંટીના ઘરે મને લઈ ગયો હવે એના અંકલ આંટી તો મને ઓળખતા જ નહોતા મને લઈ ગયો ત્યાં એટલે હવે તમે જોજો કે આ ઇંગ્લિશ ભાષામાં આ ત્રણેય વસ્તુ મેં જ્યાં રિલેટ કરીએ તમને કહું પહેલી વસ્તુ તો હું તમને કહું ત્યાં ઇંગ્લિશ ભાષાની અંદર આદર ભાવ જેવું છે જ નહીં હવે તમારો કોઈકને આદરથી બોલાવવા હોય તો ઇંગ્લિશમાં વધીને યુ શબ્દ છે આપણા તો તમે તું આપ વધારે આદરવાચક બનાવવો હોય તો જી માતાજી પિતાજી ગુરુજી હવે આ ભાઈ ત્યાં ગયા અને પહેલાં જ રહીને પગ ઉપર ચડ પગ ચઢાઈ એના અંકલ આંટી પચાસ વર્ષના અને ડાયરેક્ટ જ આમ કોઈ આદર ભાવ નહીં અને બેસી ગયા અને ઓલા એના આંટીને કે હાવળ્યું હાવળ્યું યુ મને થયું કે આ યુ શબ્દ જ એના આંટી માટે યુ શબ્દ કોઈ આદરવાચક શબ્દ જ નથી કોઈ આદર ન હોય બીજી વાત કરું તમને મર્યાદાની મર્યાદામાં હવે એ ગયા અમે ત્યાં અને આ ટેડ એને આંટીને કે યુ ડાર્લિંગ હવે ડાર્લિંગ શબ્દનો અર્થ કંઈ ખરાબ નથી થતો ડાર્લિંગ એટલે કે કોઈ પણ પ્રિય વ્યક્તિ હવે આપણે ત્યાં કોઈ આવા શબ્દ બોલાવે નહીં ડાર્લિંગ શબ્દની અંદર મર્યાદા ભાવ જ નથી આપણે ત્યાં તો કેવું કેમ કહીએ કાકી આપ કેમ છો આંટી આપ કેમ છો આમ તુકારે બોલીએ ન શકીએ હવે ડાર્લિંગ શબ્દમાં જ વિકાર ભરેલો છે હવે આમાં મર્યાદા ભાવ ક્યાંથી રહ્યો હોય ત્રીજું તમને કહું હવે ત્યાં કોઈ ભાવના જેવું હોય ને અમે ગયા અને ઓલા ટેડને પૂછ્યું એના આંટીએ કે વુજ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી ના પાડી મેં ના પાડી પછી બીજી વાર ના પૂછે કે ભાઈ ટી કે કોફી લેશો તમે એક કલાક એમ નહીં એમ બે રહેવાનું આપણે ત્યાં આ ભાષાનું આ ભાષાનો કમલ છે આ સંસ્કૃતિની સાથે આ રિયલ વાત છે આપણે ત્યાં ગુજરાતી કે હિન્દુ ભાઈ તમે શું લેશો ચા કે કોફી ના પાડે તો બીજું કંઈક ઓફર કરીએ આપણે આપણે ત્યાં નિયમ છે અતિથિને ભૂખ્યા ના જવા દઈએ પાણી પીને પણ અતિથિને કોઈ પણ રીતે આપણને જ સેટિસ્ફેક્શન ના થાય કે આમ જે આપણી નસો નસની અંદર વનાયેલું છે કે અતિથિ દેવો હોવ અને આ ભાષા સાથે પણ વનાયેલું છે ઇંગ્લિશની અંદર તમે કોઈ પણ ભાવનાઓ વ્યક્ત કરવા માગતા હોશો ને એવા એટલા શબ્દો જ નથી મેં ઓક્સફર્ડની ડિક્શનરી ગોકેલી છે પણ તમારી ભાવનાઓ વ્યક્ત કરવા માટે એટલા શબ્દો જ નથી તમારી પાસે બીજા બધા બહુ શબ્દો છે વોકેબ્યુલરી સિનોનિયમ્સ બહુ છે એન્ટોનિયમ્સ બહુ છે પણ ભાવનાઓ વ્યક્ત કરવા માટે બહુ શબ્દો જ નથી એટલે મેં આ રિયલ રિસર્ચ થયેલું છે ઇંગ્લિશની અંદર આ ત્રણ વસ્તુઓ છે જ નહીં ભાવના આદર ભાવ અને મર્યાદા બહુ બહુ ઓછી માત્રામાં છે ત્રીજી વસ્તુ તમને કહો આની ઉપર રિયલ રિસર્ચ થયેલું છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ હોય ને એ જેટલું માતૃભાષામાં જેટલું ગ્રેસ્પ કરી શકે ને એટલું બીજી ભાષામાં ગ્રેસ્પ નથી કરી શકતા હું તમને કહું કે અમેરિકામાં પેદા થયેલો છોકરો ઇંગ્લિશમાં જ શીખે સાઉથ અમેરિકામાં પેદા થયેલો સ્પેનિશમાં જ શીખે જપાનમાં પેદા થયેલો જેપનીઝ ચાઇનામાં પેદા થયેલો ચાઇનીઝ યુક્રેનમાં પેદા થયેલો યુક્રેનિયનમાં જ શીખે એમ ભારતમાં પેદા થયેલો ગુજરાતમાં પેદા થયેલો ગુજરાતીમાં જ શીખવું જોઈએ મહારાષ્ટ્રમાં પેદા થયેલો મરાઠીમાં જ શીખે કેરળમાં પેદા થયેલો મલયાલમમાં જ શીખે આમાં નવાઈની વાત શું છે હવે હું તમને કહું કે આજકાલ થેલું છે શું રિયલ વાત છે કે ડેનમાર્ક દેશનું નામ તમે સાંભળ્યું હશે ત્યાં બધી એજ્યુકેશન ડેનિશમાં જ દેવામાં આવે છે કોઈને ડૉક્ટર બનવું હોય તો ડેનિશ ભાષામાં જ દેવામાં આવે આપણે ત્યાં શું પ્રોબ્લેમ છે ડૉક્ટર થવું હોય ને કોઈને તો ડૉક્ટર થવું હોય તો ઇંગ્લિશ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી ડૉક્ટર ના થઈ જાય કેમ જે બધું લેંગ્વેજ બધું ભણતર ઇંગ્લિશમાં જ થઈ ગયું છે હવે ભાઈ તમે શું ઓપરેશન ઇંગ્લિશમાં કરવાના છો સર્જરી શું ઇંગ્લિશમાં કરવાના છો તમે સીઝર ઇંગ્લિશમાં પકડવાના છો સ્કિલ હોય તો પણ ડૉક્ટર ના થઈ જાય શું કામ બધું એજ્યુકેશન ઇંગ્લિશમાં છે હાલાકી વર્તમાન સરકાર આની ઉપર બહુ સારું કામ કરે છે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આના ઉપર બહુ સારું કામ થઈ રહ્યું છે પણ આવું સિચ્યુએશન્સ થઈ ગયું અને આજે માતા પિતાને થયું છે શું કે તમે રિયલ હું વાત કરું આજે તમે માતા પિતાને મેં એવા કેટલા માતા પિતાને જો લે જે પોતાના સંતાનોને મારતા હોય ઠપકો દેતા હોય શું કામ ઇંગ્લિશ શીખવાડવા માટે તમે એક પણ એવા અમેરિકનને જોયું એક પણ એવા બ્રિટિશનને જોયું કે જે એના સંતાનોને મારતો હોય હિન્દી શીખવાડવા માટે જોયું તમે તો આપણે જ કેમ આટલા બેવકૂફ થઈએ છીએ આજે લોકો એમ કહે છે કે ભાઈ ઇંગ્લિશ આંતરરાષ્ટ્રીય ભાષા થઈ ગઈ છે શું ધૂળ આંતરરાષ્ટ્રીય ભાષા છે આ દુનિયામાં છ હજાર નવસો બાર જેટલી લેંગ્વેજેસ છે દુનિયાની અંદર લગભગ એકસો પંચાણું જેટલા દેશો છે એમાંથી માત્ર એક ચોથાઈ ભાગમાં જ ઇંગ્લિશ બોલાય છે તમને આશ્ચર્ય થશે નૈષદભાઈ કે નાઇન્ટી ફોર પર્સન્ટ ઓફ ધી કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ ડુ નોટ હેવ ઇંગ્લિશ એઝ ધ મધર લેંગ્વેજ ચોરાણું ટકા દુનિયાના દેશોમાં ઇંગ્લિશ મધર લેંગ્વેજ મધર ટંગ જ નથી દુનિયાના પંચોતેર ટકા લોકોને ઇંગ્લિશ બોલતા જ નથી આવડતું તો શું હોય એ આંતરરાષ્ટ્રીય ભાષા કેવી રીતે થઈ ગઈ હિન્દી બોલનારા કેટલા છે પણ આપણા લોકોને જ એક ગાનપણ થઈ ગયું છે કે ભાઈ ઇંગ્લિશ આવડું જ પડે ઇંગ્લિશ આવડું જ પડે લોકોની અંદર આવું થઈ ગયું છે કે ભાઈ ઇંગ્લિશ ના આવડે તો સફળ જ ના થાવ હું તમ એક આઈઆઈટી સોરી આઈઆઈએમના એક રિયલ એક ડિરેક્ટર છે એ મારા ખાસ મિત્ર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એ ઘણીવાર આ વાત કરતા હોય છે કે હું સ્વામી મારા સ્ટુડન્ટ્સને ઘણીવાર કહું કે આ જે સક્સેસફુલ વ્યક્તિ થયા એ આઈઆઈએમના ગ્રેજ્યુએટ નહોતા આ જેથી આઈ આઈએમમાંથી ગ્રેજ્યુએટ નતા હતા મેં કીધું તમે કેમ ઊંધું કહો છો નોર્મલી તો બધી અલમના એનું લિસ્ટ લગાવી હોય કે આ અમારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે આ મારી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ તો તમે કેમ ઊંધું કહો છો કે આ જે આ સફળ થયેલું છે આપણી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ ન થયો સ્વામી હું મારા સ્ટુડન્ટ્સને એ શીખવાડવા માગું છું કે તમે આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ થાય એટલે એવું ના માની લેતા કે તમે સફળ જ થશો એમ એ કે એમ હું મારા સ્ટુડન્ટ્સને એ પણ શીખવાડું છું કે તમને ઇંગ્લિશ નહીં આવડે એટલે એમ ના માની લેતા કે તમે નિષ્ફળ જ જાશો આ આપણા ભારત દેશની જ હું તમને વાત કરું પંચોતેર ટકા જેટલા ભારતમાં મિલિયનર્સ ને બિલિયનર્સ છે ને એમને ઇંગ્લિશનો એક શબ્દ બોલતા નથી આવડતો આ રી ઇન્ડિયાનો હું તમને સ્ટેટિસ્ટિક્સ કરું છું સેવન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ મિલિયનર્સ ઇન ઇન્ડિયા ડુ નોટ નો હાઉ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ તો પણ સફળ છે કે નહીં હા તો છે જ ને પણ લોકો ઇંગ્લિશનો ઉપયોગ એના માટે કરે છે ભાગે પ્રભાવ પાડવા માટે એ પ્રભાવ તો તમારો ભાઈ ઈમાનદારીથી પડે ચારિત્રવાન જીવનથી પડે હવે એક સંતની જ હું વાત કરું એક સંત એક ગામમાં પ્રવચન દેવા ગયા રિયલ વાત છે હવે ત્યાં ગામમાં કોઈને એક શબ્દ પણ ઇંગ્લિશનો આવડે નહીં એક શબ્દ પણ ઇંગ્લિશનો આવડે નહીં અને પંચોતેર ટકા પ્રવચન ઇંગ્લિશમાં કર્યું એટલે બીજા સંતે એમને પૂછ્યું કે ભાઈ તમે આ ગામમાં કોઈ ઇંગ્લિશ સમજતું નથી બસો ત્રણસો વ્યક્તિ આગળ પંચોતેર હતા તમે ઇંગ્લિશના શબ્દો લઈને તમે પ્રૂવ શું કરવા માગતા હતા એક એક સ્વામીજી બીજાને ખ્યાલ આવે ને કે સંતોને પણ ઇંગ્લિશ આવડે છે ઇંગ્લિશ આ રીતે પ્રભાવ પાડવાનો તમારે પ્રભાવ પાડવો હોય તો તમારી સાધુતાથી પડે તમારું ભગવાન સાથે કનેક્શન કેવું એના આધારે તો સંતનો પ્રભાવ પડે આવું ઇંગ્લિશ બોલવાથી ક્યાંય તમારો પ્રભાવ પડતો હોય છે તમારી વાત તો એટલી બધી પ્રભાવિત કરી જાય એવી છે પેરે મને કે આપનું આટલું એ માતૃભાષા સાથે આપનું જોડાણ આટલું બધું આટલું બધું ઊંડાણપૂર્વકનું છે ને આપણે તમે આટલી બધી શ્રદ્ધા ધરાવો છો માતૃભાષામાં એ બહુ પ્રભાવિત કરનારું છે અમે આ જ વિચારને જરા જુદી રીતે રોકવાની કોશિશ કરીએ છીએ અમે માનીએ છીએ કે કદાચ કોઈ કાલ ઉઠીને આપણી માતૃભાષામાં લખતા કે વાંચતા શીખે કે ન આવડે એ શક્ય છે પણ કદાચ જ્યાં સુધી આપણી ભાષા બોલાશે ત્યાં સુધી આ ભાષા જીવતી રહેશે અને આ ભાષાને નું શ્રેષ્ઠ કર્મ કદાચ સાંભળવાથી જ થાય તો જલસો એ ગુજરાતી મા ગુજરાતી માતૃભાષાને સમર્પિત સંગીત અને સાહિત્યને સમર્પિત એક 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 યુનિક એપ છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને ઘણી બધી આમાં વાર્તાઓ છે કવિતાઓ છે ઓરિજિનલ સ્ટોરીઝ છે ગુજરાતી ગીતો છે ગુજરાતી ભાષાના અદ્ભુત પોડકાસ્ટ છે એના વિડીયોઝ તેમાં સમાવેલા છે અને ઘણું બધું છે જો તમને ગુજરાતી હોવાનું ગૌરવ હોય આ માતૃભાષાની વિશે સહેજ પણ નિસ્બત હોય થોડુંક પણ પ્રેમ હોય તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને તમને એમાં ઘણું બધું સાંભળવા મળશે પ્લે સ્ટોર એપ સ્ટોર પર આ એપ્લિકેશન આવે

થયો છે આપ આ ગતિને કઈ રીતે જુઓ છો ને કઈ રીતે આમાં કેવું છે કે કોઈ પણ સંત હોય એ પોતાનું ભગવાન સાથેનું જે કનેક્શન હોય ને એ હંમેશા કોન્ફિડેન્શિયલ જ રાખે ઓફકોર્સ એમ જે આ આ જેમ ગ્રહસ્થોની એક મૂડી હોય કે કોઈ ગ્રહસ્થ કોઈને એમ નાખે કે મારા બેંક એકાઉન્ટમાં પચાસ કરોડ પડે છે મારા બેંક એકાઉન્ટમાં પચીસ કરોડ પડ્યા છે એમ સંતની મૂડી શું છે ભગવાન તો એની મૂડી છે એટલે કોઈ પણ સંત એમ રિયલ સંત જે હોય કોઈ દિવસ કોઈ એ ડિસ્ક્લોઝ ના કરે કે એને ભગવાને દર્શન દીધા છે કે ભગવાન સાથે એનું કેવું કનેક્શન છે કારણ કે સંતોના એ નિયમમાં છે કે પોતાના મોઢે આ રીતે પોતાની પ્રસિદ્ધિના વખાણ ના કરે પણ હું તમને ચોક્કસ કહીશ કે મેં એવા કેટલાય સંતોનો અનુભવ કરેલો છે કે જે ભગવાનથી બહુ કરીબ હોય ભગવાનના બહુ નજીક હોય ભગવાન સાથે સાક્ષાત વાતો પણ કરતા હોય એવા સંતોનો દર્શન કરવાનો એમનો સેવવાનો એક અવસર મળ્યો છે એના માટે હું પોતાને ખરેખર એક ઋણી સમજુ છું અને આમ તમે જુઓ તો ભગવાન વસ્તુ એવી છે કે હર ક્ષણ અનુભવ કરવા જેવી છે હર ક્ષણ અનુભવ કરવા જેવી આપણે એવું તમે કેવી રીતે કહી શકો કે ભગવાન તમને દર્શન દે તો જ ભગવાને તમને દર્શન દીધા આય્ય પ્રભુ સાક્ષાત બિરાજમાન છે એ સાક્ષાત જ ભગવાન આપણી સાથે બિરાજમાન છે ને તમારી અંદર ભગવાન રહીને આ પ્રકાશ કરે છે એ હું તો એમ જ માનું છું કે ભગવાન જ સાક્ષાત પ્રકાશ કરે છે એટલે ભગવાનને હર એક ક્ષણમાં હર એક કણમાં જુઓ એ સંતની સાધુતા છે અને એ અભ્યાસ હું સતત કરી રહ્યો છું એટલે એનો મને બહુ આનંદ છે સંવાદની આ અંતિમ ક્ષણોમાં સૌથી પહેલા તો હું માફી માગું છું જો મારાથી કોઈ અવિવેક થઈ ગયો હોય મારી કોઈ ક્ષતિ કોઈ ત્રુટી રહી હોય મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો આપ આપ એને દરગુજર કરશો જી નહીં એને એને જરા મોટે આપને આપ એને માફ કરશો અને હું ખૂબ 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 આભારી છું આપનો હું બહુ ઋણી રહીશ કે આપે ખૂબ નિખાલસતાથી પ્રામાણિકતાથી કેટલાક એવા મુદ્દાઓ ઉપર વાત કરી છે જેના વિશે મને લાગે છે કે સામાન્ય માણસને જોવા જાણવા સાંભળવાની ઈચ્છા હશે અને ક્યાંય પણ આ પ્રશ્નોના જવાબ એને નહીં મળતા હોય એટલે મા આજનો આ સંવાદ એક જનસામાન્યના એક પ્રતિનિધિ તરીકે કેટલીક ઈચ્છાઓ અને કેટલાક સવાલોના જવાબ મેળવવા માટેનો એક પ્રામાણિક સંવાદ હું માનું છું એ સિવાય પણ સંન્યાસ આશ્રમની ઘણી બધી વાતો આપે કરી આપનું અધ્યયન અતિશય બૃહદ અને વિશદ છે અનેક ક્ષેત્રોમાં જીવનને થોડો વધારે ઉપકારક થવા માટે આપ જે પ્રકારના વક્તવ્યો આપો છો એ ખૂબ લાભદાયી છે ભાગ બે માં આપણે એવી કોઈક વાતો કરીશું અને અને કદાચ જીવનને એ તરફ વાળવાની કોશિશ કરીશું આપ અત્યારે અમારી સાથે અહીંયા ઉપસ્થિત હું આભાર મને પણ આ પોડકાસ્ટમાં આવીને ખરેખર બહુ આનંદ થયો અને આનંદ એટલા માટે થયો કે ખાસ કરીને તમારી જે જલસો ગુજરાતી ગુજરાતીની ટીમ છે એ આખી ખરેખર વિનમ્ર સરળ છે આપથી લઈને આખી જે આપની ટીમ છે એ બધાને મળીને ઇન્ટરેક્શન કરીને અમને પણ બહુ આનંદ થયો અને આપ જે કામ કરો એ ખરેખર તમે હમણાં જે કીધું કે તમે કીધું પછી મેં તમારો જે જે એપ હતી મેં પણ ડાઉનલોડ કરી અને ખરેખર બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ છે બહુ આમ આમ કેપ્ટિવેટિંગ સ્ટોરીઝ છે એટલે હું બીજા બધાને પણ પ્રેરણા કરીશ કે આ ખરેખર ડાઉનલોડ કરવા જેવું છે અને આનો લાભ લેવા જેવો છે આપ જે નિઃસ્વાર્થ ભાવે જે આ કામ કરો છે ખરેખર સરાહનીય છે આદરણીય છે અને અનુકરણીય પણ છે એટલે અમને પણ બહુ આનંદ થયો અને પોડકાસ્ટ બાબતે જે આમ કીધું એમ મારાથી પણ કંઈક ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું આપે જે પ્રશ્ન પૂછે એ ખરેખર પહેલાં તો વિચારમાં જ મૂકી દેતા હતા પણ ભગવાને જે જવાબ આપ્યો એ અપાવરાયો અને કંઈક ભૂલ થઈ ગઈ હોય મારાથી પણ તો હું પણ ક્ષમા પ્રાર્થી છું અને આપની પણ ભાવનાઓને કાંઈ ઠેસ પહોંચી હોય તો હું ક્ષમાપ્રપણ બહુ આનંદ થઈ ગયો ફરી એક વખત આપને પ્રાણો પ્રણામ ખૂબ ખૂબ આભાર ચાલશું પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે અહીંયા વિરામ લઈએ અખંડ સ્વામી સાથે મને બિલકુલથી ભાગ બે કરવાની ઈચ્છા છે જેમાં કદાચ જીવનને થોડું વધારે શ્રેષ્ઠ બનાવી શકાય એવી કોઈક વાતોને આપણે સાધવાની કોશિશ કરીશું આ પહેલો એવો એક પોડકાસ્ટ છે જે કદાચ સૌથી લાંબો હશે અને ખાસો પ્રામાણિક ખાસો નિડર ખાસો મુખર હશે આપ સૌએ તને સાંભળ્યો માણ્યો એના માટે હું આપનો પણ આભારી છું ખૂબ ખૂબ આભાર જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે અહીંયા વિરામ લઉં છું કોઈક નવા વ્યક્તિત્વ સાથે નવી વાતો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી કરતા રહેજો જલસો આવશે નમસ્તે